નમસ્કાર ભાઈઓ બહેનો વેલકમ ટુ ભારત અકાદમી જેમ કે ગયા અઠવાડિયે આપણે વાત થઈ હતી કે એક રિઝનિંગનો એવો લેક્ચર લેશું કે જેની અંદર સામાન્ય બૌદ્ધિક ક્ષમતા અને તાર્કિક બૌદ્ધિક ક્ષમતાના તમામ ચેપ્ટરોને આપણે આવરી લઈએ રિઝનિંગની અંદર સામાન્ય રીતે કયા કયા ચેપ્ટરો તમારે કરવાના હોય કેલેન્ડર ક્લોક ક્રમ કસોટી ઉંમર સંબંધિત દાખલા લોહીના સંબંધો આકૃતિવાળા પ્રશ્નો આવે છે આંકડા શ્રેણી મૂળાક્ષર શ્રેણી કોડિંગ ડીકોડિંગ વગેરે વગેરે જેવા બારથી તેર જેટલા ચેપ્ટરો હોય છે એક સો પ્રશ્નો આજે એવા તૈયાર કર્યા છે કે એ સો પ્રશ્નોની અંદર તમામ ચેપ્ટરની લગભગ લગભગ તમામ મેથડોને આપણે આવરી લીધી છે અને એનું સોલ્યુશન આપણે એ રીતે કરીશું સામાન્ય રીતે તમને એમ થાય કે ભાઈ આપણે એક લેક્ચર કે બે લેક્ચરની અંદર માંડ બે ચેપ્ટર પૂરા કરી શકીએ પણ ભરોસો રાખજો જો તમને થોડું ઘણું રીઝનિંગ આવડતું હશે થોડું ઘણું આવડતું હશે તો તમામે તમામ આખું રીઝનિંગ બાર તેર જેટલા ચેપ્ટર તમે સમજી શકો એ તમામે તમામ ચેપ્ટરનું રિવિઝન થઈ જશે બરાબર છે તમામ રીઝનિંગ માત્ર એક જ લેક્ચરની અંદર તમે આજે ભણવાના છો જોઈએ એક પછી એક દાખલા સીધા જોઈએ દાખલાનું સોલ્યુશન જોઈશું દરેક દાખલાની સાથે એ દાખલો ગણવાની જેવા દાખલા કઈ રીતે ગણવા એ મેથડ હું તમને અહીંયા શીખવાડતો જઈશ જોઈએ પહેલો દાખલો નીચેના માંથી કયું લીપ વર્ષ નથી તો પહેલી વસ્તુ તો એ કે લીપ વર્ષ કોને કહેવાય લીપ વર્ષ નથી એમ કઈ રીતે શોધવું ચાલો બે બે વસ્તુ ખાલી યાદ રાખવાની છે પહેલી વસ્તુ એ કે છેલ્લા બે અંકોને ચાર વડે ભાગી શકાય અને લીપ વર્ષ કહેવાય બરોબર અપવાદ શું છે અપવાદ એ છે કે શતાબ્દી વર્ષમાં આગળના બે અંકો જોવા હવે દાખલા તરીકે અહીંયા ઓપ્શન એની અંદર છે ચૌદસો ને ચોવીસ તો તમારે અહીંયા ધ્યાનમાં લેવાના છે આ ચોવીસને ને જો ચોવીસને ને ચાર વડે ભાગી શકાય ચાર છક ચોવીસ તો આ લીપ વર્ષ છે આ લીપ વર્ષ છે બરોબર પણ હવે પરીક્ષામાં પૂછાશે હું પરીક્ષામાં જ પૂછાવાનું છે દાખલા તરીકે એમ કીધું હોય કે શતાબ્દી વર્ષમાં આગળના બે અંકો જોવા તો હવે અહીંયા ચારેય જુઓ તો તમે અહીંયા આ ચોવીસ ને ચાર વડે ભાગ્યા એસી ને તો કે વીસ ચોકું એસી અને અહીંયા બે જગ્યાએ છેલ્લે બબે શૂન્ય છે જેટલી વખત પરીક્ષામાં આ મેથડનો દાખલો પૂછાણો છે ઓપ્શન શતાબ્દીવાળું વર્ષ જ આવતું હતું હવે દરેક વિદ્યાર્થી સામ્ય એવું વિચારે કે ભાઈ છેલ્લે બે શૂન્ય છે તો ચાર વડે ભાગી શકાય એમાં કાંઈ આવે નહીં બરાબર પણ ખાસ યાદ રાખજો અપવાદ શું કહે છે શતાબ્દી વર્ષમાં આગળના બે અંકોને ધ્યાનમાં લેવા તો શતાબ્દી વર્ષ અહીંયા બે હજાર છે ને અહીંયા પંદરસો છે તો તમારે અહીંયા વીસને ધ્યાનમાં લેવાના છે અહીંયા પંદરને ધ્યાનમાં લેવાના છે તો વીસને તો ખબર છે કે ચાર પંચાને વીસ પણ પંદરને ચાર વડે ભાગી શકાય નહીં તો પંદરસો એ તમારું લીપ વર્ષ નથી આ તમારો જવાબ આ વર્ષ નથી બરાબર પરીક્ષામાં જો આ મેં ત્રણ દાખલો પૂછે તો ઓપ્શન આવા જ હશે પંદરસો સત્તરસો ઓગણીસો ચૌદસો બાવીસો આમાંથી કોઈ પણ લિપ યર નથી આ બધા સાદા વર્ષ કહેવાય અને લીપ વર્ષ કહેવાય નહીં બરાબર ઓકે આ પહેલો દાખલો આપણે જોયો આગળ સત્યાવીસ ડિસેમ્બર બે હજાર બારના રોજ રવિવાર હોય તો અઠ્યાવીસ ડિસેમ્બર બે હજાર તેરના રોજ કયો વાર હોય હવે મિત્રો દર એક વર્ષે સાદા વર્ષની વાત છે દર એક વર્ષે તમારે એક દિવસ આગળ જવાનું હોય જો લીપ વર્ષ હોય તો બે દિવસ આગળ જવાનું હવે લીપ વર્ષ કોને સમજવું એમણે હમણાં આપણે વાત થઈ ગઈ બરાબર પણ એ પણ ખાસ યાદ રાખવાનું જે વર્ષનો ફેબ્રુઆરી મહિનો તમે ધ્યાનમાં લ્યો છો એ લીપ વર્ષ હોવું જોઈએ બરાબર જોઈએ અહીંયા અહીંયા આગળ હવે પહેલી વસ્તુ એ જો પહેલી જાન્યુઆરી બે હજાર ચૌદ આ સોમવાર હોય તો તમારે પરીક્ષા માટે એટલું જ યાદ રાખવાનું છે કે પહેલી જાન્યુઆરી બે હજાર પંદરના ના રોજ મંગળવાર હશે પહેલી જાન્યુઆરી બે હજાર સોળના ના રોજ બુધવાર હશે પહેલી જાન્યુઆરી બે હજાર સત્તરના ના રોજ ગુરુવાર નહીં હોય શુક્રવાર આવે શા માટે તો કે અહીંયા બે હજાર સોળ પછી બે હજાર સત્તરે જાઓ તો રસ્તામાં બે હજાર સોળમાં ફેબ્રુઆરી મહિનો આવે એમાં તમારે અઠ્યાવીસ વાળા ઓગણત્રીસ દિવસ આવે એટલે વધારાના બે દિવસ ગણવા પડશે તો બુધવાળો અહીંયા ગુરુ અને શુક્રવાર આવે હવે નજર નાખીએ આ દાખલા ઉપર તમને આપેલી છે સત્યાવીસ ડિસેમ્બર બે હજાર બાર વાર આપેલો છે રવિવાર તો સ્વાભાવિક છે સત્યાવીસ ડિસેમ્બર બે હજાર તેર અઠ્યાવીસ ડિસેમ્બર બે હાજર તેર તો તમને જો સત્યાવીસ ડિસેમ્બર સોમવાર મળી જાય તો અઠ્યાવીસ તારીખ સોમ પછી મંગળવાર દાખલો પૂરો એ તમારો જવાબ આવશે મંગળવાર બરોબર ચાલો એની પછી જો ધીમે ધીમે દરેક પદ્ધતિના દાખલા તમારે અહીંયા લેવાતા જશે અનિલ એક નિબંધ લખતા છ દિવસ કરે છે અને દરેક નિબંધ પછી એક દિવસ આરામ કરે છે જો અનિલે પ્રથમ નિબંધની શરૂઆત મંગળવારથી કરી હોય તો સાતમા નિબંધ પછીનો આરામ કયા વારે કરશે દાખલો જેટલો દેખાવમાં લાંબો છે જ ઝેલો છે ચાલો શું કહેવા માગે છે દાખલો અનિલ નામનો છોકરો છે એ એક નિબંધ લખતા છ દિવસ લેશને સાતમા દિવસે રેસ્ટ એટલે એક નિબંધનો ટોટલ ગાળો સાત દિવસનો થયો આરામ સાથે કુલ નિબંધો લખાવાના કેટલા છે તો અહીંયા એણે કીધું છે કે મંગળવારથી કરી હોય તો સાતમા નિબંધ પછીનો એટલે કુલ સાત નિબંધો એ લખે છે સત્યો સત્યો ઓગણપચાસ દિવસ આનો મતલબ એવો થયો કે અનિલે ઓગણપચાસ દિવસ સુધી કામ કર્યું બરોબર અનિલે ઓગણપચાસ દિવસ સુધી કામ કર્યું ઓકે પહેલો દિવસ કયો હતો આરામ કરે છે જો અનિલે પ્રથમ નિબંધની શરૂઆત મંગળવારથી કરી હોય પચાસ દિવસ કામ કરે છે એમાં પહેલો દિવસ મંગળવાર છે તો બાકીના વધ્યા કેટલા દિવસ અડતાલીસ અડતાલીસ ભાગ્યા હાથ કરી દો ભાગ્યા સાત શા માટે કરવાના છે તો કે કે અઠવાડિયાના સાત વાર હોય છે સાત છક બેતાલી છ દિવસ વધ્યા હવે મંગળવાર પછી છ દિવસ જાઉં એના કરતાં એક દિવસ પાછળ ગયું જાઉં સારું બરોબર જો તમે અહીંયા છ દિવસ વધારે એટલે એમ સમજી શકો બુદ્ધ ગુરુ શુક્ર શનિ રવિ સોમ બરોબર પણ પરીક્ષામાં હેલું શું પડે છ દિવસ આગળ જાવું એની કરતાં એક દિવસ પાછળ જાવું તો મંગળવારની પહેલાં કયો વાર આવે સોમવાર અનિલભાઈ પહેલો નિબંધ જો મંગળવારે લખવાનું શરૂ કરે તો સાતમા નિબંધનો આરામ સોમવારે કરશે અનિલભાઈએ ઓગણપચાસ દિવસ કામ કર્યું જે દિવસે કામ કરશે ઈ દિવસથી આગળ બધા દિવસો છ છ સાત સાત વખત એને ગણવાના છે હજી કહું છું આ દાખલામાં ભૂલ વિદ્યાર્થીઓ ક્યાં કરે છે તમે અહીંયા જ્યારે ઓગણપચાસ નક્કી કરો ને એટલે માણસ એ જ વિચારે કે ભાઈ મંગળવારે શરૂ કર્યું એટલે મંગળવારે પૂરું થાય સત્યો સત્યો ઓગણ પચાસ પણ ખાસ નોંધ ખાસ યાદ રાખજો પહેલી તારીખ ગણવાની નથી પહેલા દિવસે મંગળવારે કામ શરૂ કરે છે એ વારને છોડીને કેટલા વાર વધે છે એ તમારે ધ્યાનમાં લેવાનું છે મંગળવારને તમે ભૂલી જાઓ એટલે અડતાલીસ દિવસ વધે અડતાલીસ ભાગ્યા સાત સાત છક બેતાલીસ નીચે કેટલા વધ્યા આ શેષ છ વધી એટલે છ દિવસ આગળ જવાનું મંગળવાર પછી છ દિવસ આગળ જાઓ સોમવાર આવે ઓકે નેક્સ્ટ રાકેશનો જન્મ પંદરમી ઓગસ્ટ બે હજાર બારના રોજ થયો છે બે હજાર બારમાં પ્રજાસત્તાક દિવસ સોમવારના રોજ ઉજવાયો છે તો રાકેશનો જન્મ કયા વારે થયો હશે હવે અહીંયા પરીક્ષામાં તમને હજી હાનિકતા ટ્વિસ્ટડ કહી દે અહીંયા કે રાકેશનો જન્મ બે હજાર બારમાં સ્વતંત્રતા દિવસે થયો છે તો તમને ખ્યાલ હોવો જોઈએ કે પંદરમી ઓગસ્ટ એ આપણો સ્વતંત્રતા દિવસ છે દાખલો આગળ ગણીએ પંદરમી ઓગસ્ટના રોજ થયો છે એટલે પંદરમી ઓગસ્ટ કયો વાર આવશે એ આપણે ગોતવાનો છે આપણને બે શું આપ્યો છે તો કે બે હજાર બારમાં પ્રજાસત્તાક દિવસ પ્રજાસત્તાક દિવસ એટલે છવ્વીસ જાન્યુઆરી આ દાખલો મોસ્ટ આઈએમપી કહેવાય કેમ કે અઘરા દાખલામાંથી આ કહેવાય આ મેથડના દાખલા પરીક્ષામાં વધુ વિદ્યાર્થીઓને નુકસાન કરતા હોય છે ઓકે કઈ રીતે દાખલો ગણવો એ હું તમને કહી દઉં સૌથી પહેલાં તો છવ્વીસ જાન્યુઆરી અને પંદરમી ઓગસ્ટ વચ્ચેનો તમારે ડિફરન્ટ ગોતવાનો છે બરાબર જાન્યુઆરી મહિનાના દિવસો કુલ કેટલા હોય એકત્રીસ દિવસ હોય એમાંથી છવ્વીસ જાન્યુઆરી વહી ગઈ એટલે કે છવ્વીસ દિવસ વ્યાઈ ગયા તો વધ્યા કેટલા દિવસ જાન્યુઆરી મહિનાના પાંચ દિવસ વધ્યા ફેબ્રુઆરી મહિનાના કેટલા દિવસ વધ્યા તો કે એક દિવસ વધ્યો માર્ચ મહિનાના કેટલા દિવસ તો કે ત્રણ દિવસ વધ્યા એપ્રિલ મહિનાના તો કે બે દિવસ વધ્યા મે મહિનાના તો કે ત્રણ દિવસ જૂન મહિનાના તો કે બે દિવસ જુલાઈ મહિનાના તો કે ત્રણ દિવસ અને ઓગસ્ટ મહિનાનો એક દિવસ પાંચ ને એક છ ત્રણ નવ ને બે અગિયાર ને ત્રણ ચૌદ ને બે સોળ સોળ ને ત્રણ ઓગણીસ ઓગણીસ ને એક વીસ વધારાના વીસ દિવસ છે હવે વીસ દિવસનું શું કરવાનું તો કે ભાગ્યા સાત સાત દુ ચૌદ વધારાના દિવસ છ વધ્યા મતલબ જે વાર એની કરતા છ દિવસ તમારે આગળ જવાનું છે વાર આપેલો કયો તો સોમવાર છ દિવસ આગળ જવા એટલે રવિવાર હવે આ દાખલામાં ઘણું ઘણું શું થઈ ગયું ખબર હોય નહીં બરાબર બહુ વ્યવસ્થિત સમજવાનું છે બહુ નિરાતે દાખલો ગણવાનો છે આ મેથડના દાખલા તમને ગણતા આવડી જશે એટલે કેલેન્ડરમાં કાંઈ તકલીફ પડશે નહીં આખો આખો દાખલો પાંચ મિનિટ બગાડું છું પણ આ મેથડનો દાખલો પરીક્ષામાં પૂછાશે પૂછાશે ને પૂછાશે અઘરું પેપર નીકળવું હશે તો ઓકે જાન્યુઆરી મહિનામાં એકત્રીસ દિવસ ફેબ્રુઆરી મહિનામાં અઠ્યાવીસ અથવા ઓગણત્રીસ માર્ચ મહિનામાં એકત્રીસ એપ્રિલ મહિનામાં ત્રીસ મે મહિનામાં એકત્રીસ જૂન મહિનામાં ત્રીસ જુલાઈ મહિનામાં એકત્રીસ ઓગસ્ટ મહિનામાં પણ એકત્રીસ સપ્ટેમ્બર મહિનામાં ત્રીસ ઓક્ટોબર મહિનામાં એકત્રીસ નવેમ્બર મહિનામાં ત્રીસ ડિસેમ્બર મહિનામાં એકત્રીસ આ બધા મહિનાના દિવસો છે તમે જાણો છો હવે વધારાના દિવસો કઈ રીતે ગણવા એ જુઓ જાન્યુઆરી મહિનામાં એકત્રીસ દિવસ છે સાત વડે ભાગાકાર કરો સાત ચોખ્ખું અઠી આવી એકત્રીસ માંથી અઠી જાય એટલે અહીંયા વધ્યા કેટલા ત્રણ ફેબ્રુઆરી મહિનો જો સાદું વર્ષ હોય તો ઝીરો અને લીપ વર્ષ હોય તો એક દિવસ અઠ્યાવીસ ને સાત વડે ભાગો તો સાત ચોખ્ખું અઠી આવી કાંઈ વધ્યું નહીં ઓગણત્રીસ ને સાત વડે ભાગો સાત ચોખ્ખું અઠી આવી એક વધ્યું એ અહીંયા લખ્યો પછી અહીંયા ત્રણ બે ત્રણ બે ત્રણ ત્રણ બે ત્રણ બે ત્રણ આ વસ્તુ તમને આખી સમજાઈ ગઈ હશે બરોબર હવે એક બીજું જે પહેલો દાખલો ગણો હતો ને પહેલો ને બીજો દાખલો એ લોજિક પણ સમજાવી દઉં ચાલો અત્યારે આ એકને ભૂલી જાઓ તો સાદો વર્ષ થઈ ગયો ત્રણ ને ત્રણ છ ને બે આઠ ને ત્રણ અગિયાર ને બે તેર ને ત્રણ સોળ ને ત્રણ ઓગણી ને બે એકવીન ત્રણ ચોવીસ ને બે છવીને ત્રણ ઓગણત્રીસ ઓગણત્રીસ ને તમે સાત વડે ભાગો એટલે સાત ચોખ્ખું ને અઠ્યાવી વધારાના કેટલા દિવસ વધ્યા એક આ માટે હું કહું છું કે આખા વર્ષને વધારાનો એક દિવસ હોય અને લીપ વર્ષ હોય તો આ ઓગણત્રીસની જગ્યાએ તમે આ એકને એડ કરો એટલે ત્રીસ વધારાના બે દિવસ એટલા માટે જ પહેલી જાન્યુઆરી બે હજાર ચૌદે સોમવાર હોય તો પહેલી જાન્યુઆરી બે હજાર પંદરે મંગળવાર થઈ જાય ઓકે હવે આ દાખલાને આને શું સંબંધ છે તમે દાખલો જે અત્યારે આપણે ગણ્યો એમાં છવ્વીસ તારીખ લગી તમને નોંધ આપી દીધેલી છે મતલબ એકથી છવ્વીસ દિવસ ગણવાના નથી જે તારીખ આપેલી હોય એને ગણતરીમાં લેવાના આવતા નથી એટલે જાન્યુઆરી મહિનાના વધ્યા કેટલા દિવસ પાંચ ફેબ્રુઆરીમાં જુઓ જીરો અથવા એક અહીંયા મેં એ ખૂલેવા લખ્યો છે તો કે આપેલું વર્ષ લીપ વર્ષ છે એટલા માટે માર્ચ મહિનાના ત્રણ સમજી ગયા કઈ રીતે એવા એપ્રિલના બે સમજાઈ જવા જોઈએ મેના ત્રણ જૂનના બે જુલાઈના ત્રણ આ ઓગસ્ટનો એક કદાચ કોઈકને હજી સમજાણો હોય નહીં પણ મોટા ભાગના છોકરા સમજી ગયા હશે કે આપણે તારીખ ગોતવાની છે એ પંદરમી ઓગસ્ટ છે અને પંદરમી ઓગસ્ટમાં પંદર ને સાત વડે ભાગો સાત ગુને ચૌદ વધારાનો દિવસ વધ્યો એક હવે તમે અહીંયા આની જગ્યાએ જો આની જગ્યાએ આમ લખો ને પાંચ ઓગણત્રીસ એકત્રીસ ત્રીસ એકત્રીસ ત્રીસ એકત્રીસને પંદર તોય તમારે જવાબ આ જ આવે શેષ છ વધે છ શેષ વધે એટલે એક દિવસ પાછળ જવાનું અથવા છ દિવસ આગળ જવાનું અહીંયા વાર કયો આપેલો છે સોમવાર એક દિવસ પાછળ જાવ રવિવાર આપેલા દાખલાનો જવાબ આવશે રવિવાર બરાબર ઘણું આપણે આ દાખલાની અંદર આખવું સમજવાનો પ્રયત્ન કર્યો છે નેક્સ્ટ બે હજાર ને સમાન કેલેન્ડર વર્ષ હવે પછી ક્યારે આવશે હવે આની અંદર એક સરસ મજાનો કોઠો તમને હું અત્યારે અહીંયા લખું છું તમારે યાદ રાખી લેવાનો છે લીપ વર્ષ પછી પહેલા પ્લસ અઠ્યાવી માઇનસ અઠ્યાવી લીપ વત્તા એક લીપ વત્તા બે લીપ વત્તા ત્રણ પ્લસ છ માઇનસ અગિયાર પ્લસ અગિયાર માઇનસ અગિયાર પ્લસ અગિયાર માઇનસ છ આ કોઠું એવું સૂચવે છે તમને પરીક્ષામાં ક્યારે કોઈ લીપ વર્ષનું પૂછે કે ભાઈ બે હજાર ચોવીસ જેવું સમાન કેલેન્ડર વર્ષ હવે પછી ક્યારે આવશે તો તમારે અઠ્યાવીસ વર્ષ આગળ જવાનું અને એની પહેલાં એની જેવું ક્યારે હતું તો અઠ્યાવીસ વર્ષ તમારે પાછળ જવાનું તમને જે વર્ષ પૂછેલું હોય એ વર્ષ જો લીપ વધતાં એક હોય લીપ વધતા એક હોય તો તમારે છ વર્ષ આગળ જવાનું અને લીપ વધતા બે હોય તો અગિયાર વર્ષ આગળ જવાનું લીપ વધતા ત્રણ હોય તો અગિયાર વર્ષ આગળ જવાનું જો પહેલાંનું પૂછે તો અહીંયા માઇનસ માઇનસ કરવાના જે કોઠામાં કીધા છે લીપ વધતા એક હોય તો અગિયાર માઇનસ લીપ વધતા બે હોય તો અગિયાર માઇનસ લીપ વધતા ત્રણ હોય તો છ માઇનસ કોઠો યાદનું રાખવાનો અઠવાડિયાના સાત વારો છે દર ચાર વર્ષે લીપ આવે તો લીપમાં સાત ચોખ્ખું અઠ્યાવી અઠ્યાવી પ્લસ અઠ્યાવી માઇનસ હવે છ અગિયારમાં ભૂલ પડશે પડશે ને પડશે યાદ હું રાખવાનું છે તમે કોઠો આવી રીતે જો બનાવવાની ટેવ પાડો લીપ વત્તા એક લીપ વત્તા બે લીપ વત્તા ત્રણ અહીંયા બધા પ્લસ અહીંયા બધા માઇનસ યાદ એવું રાખવાનું છે કે પહેલી અને છેલ્લી સંખ્યા છ છ લેવાની બાકી બધા અગિયાર બરાબર હવે આની ઉપરથી આપેલી આપેલી રકમ જેવા જો હો દાખલા પૂછે ને દસ દસ સેકન્ડમાં જવાબ આવે દસ દસ સેકન્ડ ખાલી દાખલા તરીકે તમને હું કીધું છે અહીંયા બે હજાર દસ તો પહેલાં તમને એ ગોતતા આવડવું જોઈએ કે બે હજાર દસ છે એ આમાંથી કઈ કેટેગરીમાં આવે હું તમને સમજાવું છું આ બે હજાર આઠ વત્તા બે છે મતલબ લીપ વત્તા બેની કેટેગરીમાં આવે જો અહીંયા બે હજાર નવ લખ્યા હોત તો એ લીપ વત્તા એકની કેટેગરીમાં અને અહીંયા બે હજાર અગિયાર હોત તો લીપ વત્તા ત્રણ અહીંયા બે હજાર બાર લખે તો લીપ પોતે હવે સવાલ હું પૂછો છે બે હજાર દસને સમાન કેલે વર્ષ હવે પછી ક્યારે આવશે મતલબ એડ કરવાની વાત કરી લીપ વધતા બેમાં કેટલા એડ કરવા પડે અગિયાર તો અહીંયા બે હજાર દસમાં એડ કરો તમે બે હજાર એકવીસ છો ખ્યાલ આવી ગયો હવે તમને બીજો દાખલો આવો પૂછે કે ઓગણીસો ને સત્તાણું જેવું સમાન કેલેન્ડર વર્ષ હવે પછી ક્યારે આવે તો ઓગણીસો સત્તાણું છે ને ઓગણીસો છન્નું વત્તા એક મતલબ આ લીપ છે લીપ વત્તા એક તો આમાં સત્તાણુંમાં માં તમારે છ નાખવાના બે હજાર ત્રણ ત્યાર સોલ્વ બીજું કાંઈ કરવાનું આવતું નથી ઓકે એની પછી સત્તર નવેમ્બર બે હજાર ઓગણીસના રોજ કયો વાર હશે આ વાર તમે પરીક્ષા દેતા હશો બિન સચિવાલય ક્લાર્કની બરોબર એટલે એ રવિવાર જ હશે આ કન્ફર્મ છે પણ આવા દાખલા ગણવા માટે સરસ મજાની એક મેથડ છે અને મેથડને અનુસરવું જરૂરી છે કેમ કે જરૂરી નથી કે સત્તર નવેમ્બર જ પૂછે એ કોઈ પણ વર્ષ પૂછી શકે હમણાં જીપીએસસીની અંદર અને ઓગણીસો એકની પહેલી જાન્યુઆરી પૂછી હતી પહેલી જાન્યુઆરી ઓગણીસો એકના રોજ કયો વાર હશે બરાબર આ દાખલો કઈ રીતે ગણવો ત્રણ વસ્તુ તમારે યાદ રાખવાની છે કઈ કઈ વસ્તુ તો કે પહેલાં બારે બાર મહિનાના તમારે કોડ યાદ રાખવાના છે કોડ કઈ રીતે યાદ રાખવાની કહી દો બાર મહિના લખ્યા છે વર્ષના મહિના કેટલા તો બાર બારનો વર્ગ કેટલો એકસો ચુમ્માલીસ બધાને આવડે બારનો વર્ગ એકસો ચુમ્માલીસ નો આવડે તો યાદ રાખી લેજો બારનો વર્ગ એકસો ચુમ્માલી થાય વન ફોર ફોર એકસો ચુમ્માલીસ થઈ ગયા પછી પાંચનો વર્ગ જીરો પચીસ છનો વર્ગ જીરો છત્રીસ એકસો ચુમ્માલીસમાં બે નાખો એકસો છેતાલીસ વન ફોર સિક્સ ફરીથી બારનો વર્ગ કેટલો થાય તો કે એકસો ચુમ્માલીસ વન ફોર ફોર પાંચનો વર્ગ પચીસ જીરો પચીસ જીરો બે પાંચ છનો વર્ગ છત્રીસ ઝીરો ત્રણ છ અને એકસો ચુમ્માલીસમાં બે નાખો એટલે વન ફોર સિક્સ એકસો છેતાલીસ જો બાર અંકો છે બાર મહિના છે અઘરામાં અઘરું આ કામ એક હતું બરાબર તમને ઘણું ખરું યાદ રહી જશે બરાબર બીજી વસ્તુ હું યાદ રાખવાની છે જો અઢારસો ને રિલેટેડ વર્ષ આવે ઓગણીસોને રિલેટેડ વર્ષ આવે અને બે હજારને રિલેટેડ વર્ષ આવે અઢારસો આવે તમારે બસ્સો છ યાદ રાખી લેવાનો હું એક એક નથી કહેતો અઢારસો આવે તો બે ઓગણીસો આવે તો ઝીરો બે હજાર આવે તો છ તમારે બસો છ યાદ રાખી લેવાનું અઢાર ઓગણીસ અને બે હજાર પછી કોઈ બહુ એવી કમેન્ટ કોમેન્ટ ન કર્યું કે સાહેબ સત્તરસો હોય તો બારસો હોય તો તેરસો હોય તો એની બીજી મેથડ છે મને આવડે છે પણ અત્યારે આમાં તમારે કાંઈ કામની નથી અને આમાં લગભગ એવી પૂછશે પણ નહીં અત્યાર સુધી જે પૂછાણી છે એ અઢારસો ઓગણીસો બે હજાર અઢારસો સુધી પૂછાણી ઓગણીસો ને બે હજાર પૂછાણી છે બરાબર પણ આપણે અઢારસો ઓગણીસો ને બે હજાર ત્રણે ત્રણ અત્યારે શીખીએ છીએ બરાબર ક્લાસમાં હોય તો હું તમને આખું એ દર ચારસો વર્ષે લીપ વર્ષ કઈ રીતે ઝીરો ઝીરો થઈ જાય અને વધારાના દિવસો કેમ ગણવા એ બધું હું તમને સમજાવી શકું અત્યારે આપણે એટલું યાદ રાખી લઈએ છીએ શોર્ટકટથી અઢારસો ઓગણીસો બે હજાર બસો છ બે ઝીરો છ ઓકે હવે જો શેષ શૂન્ય વધે એકથી ચાલુ કરીએ જો રવિવાર એક શૂન્ય એક શેષ વધે તો રવિવાર બે વધે તો સોમવાર ત્રણ વધે તો મંગળવાર ચાર વધે તો બુધવાર પાંચ વધે તો ગુરુવાર છ વધે તો શુક્રવાર અને શૂન્ય અથવા સાત વધે તો શનિવાર આવશે બરોબર આ ત્રણ વસ્તુ તો સાહેબ ઓકે સમજાઈ ગયો હવે દાખલો કેમ બંધ બેસાડો ખાસ ધ્યાન આપજો ભૂલી ન જતા સત્તર નવેમ્બર બે હજાર ઓગણીસ આ સત્તરના સત્તર લખી દઉં છું અહીંયા આ લખ્યા નવેમ્બર મહિનાનો કોડ કેટલો તો કે ચાર આ લખ્યા ચાર બે હજારની સદી છે ભાઈ તો અહીંયા જો વધારાના દિવસ છ કેટલામું વર્ષ છે ઓગણીસમું હવે બે હજાર એકથી થી બે હજાર ઓગણીસ સુધીમાં લીપ વર્ષ કેટલા આવે આ એક વધારાનું યાદ રાખવાનું છે ચાર આવે કયા કયા આવે એ તમને ખબર છે બે હજાર ચાર બે હજાર આઠ બે હજાર બાર બે હજાર સોળ બે હજારને આમાં ઇન્ક્લુડ કરવાનું નથી બે હજાર એકથી થી તમારે આગળ હાલવાનું છે અને બે હજાર વીસ આવે પાંચમું

આવશે બરાબર તમારી જન્મ તારીખનો વાર પણ તમે આ રીતે ગોતી શકો તમે જે આ વિડીયો જોઈ રહ્યા હોય એ દિવસે જે તારીખ હોય એ તારીખ ગોતજો એ જ વાર તમને મળશે બરાબર અને કંઈ કન્ફ્યુઝન હોય તો બધા મને કોમેન્ટમાં પૂછજો હું તમને જવાબ આપીશ એની પછી પહેલી જાન્યુઆરી બે હજાર બારના રોજ રવિવાર હોય તો પહેલી જાન્યુઆરી બે હજાર અગિયારના રોજ કયો વાર હોય બે હજાર બાર આપેલું હોય ને બે હજાર તેર ગોતવાનું હોય તો આપણને ખબર છે કે દિવસો આગળ જવાના અહીંયા બે હજાર બાર આપેલું છે બે હજાર અગિયાર પૂછ્યું મતલબ પાછળ જવાનું કેટલા દિવસ માત્ર એક દિવસ પાછળ જવાનું છે કોઈકને એવો પ્રશ્ન થશે કોઈક ને એવો પ્રશ્ન થશે કે સાહેબ બે હજાર બાર લીપ વર્ષ છે કેમ નહીં ગણવાનું જો હા સમજો આ આ વસ્તુ સમજવાની છે લીપ વર્ષ વાળો આજ માથાકૂટ છે બે હજાર બારથી થી તમે બે હજાર તેર સુધીમાં જાઓ ને તો વચ્ચે એક ફેબ્રુઆરી મહિનો આવે એ બે હજાર બારનો આવે તો આને લીપ વર્ષ કહેવાય પણ તમે બે હજાર બારથી બે હજાર અગિયાર બાજુ જાઓ અને જે ફેબ્રુઆરી મહિનો આવે એ બે હજાર અગિયારનો આવશે આને લીપ વર્ષ કહેવાય નહીં અને લીપ વર્ષ ન કહેવાય તો માત્ર એક જ દિવસની મુમેન્ટ આવે મતલબ માત્ર એક જ દિવસ પાછળ જવાનું આપેલો વાર રવિવાર છે રવિવારની પહેલાં શનિવાર આવે ઓપ્શન બી આપણો જવાબ આની પછી એક લીપ વર્ષનો પ્રથમ દિવસ ગુરુવાર હોય તો અંતિમ દિવસ કયો બીજો દાખલો ગણો તો પહેલી જાન્યુઆરી બે હજાર ચૌદના વાર હોય જે વાર હોય સોમવાર હોય તો પહેલી જાન્યુઆરી બે હજાર પંદરના રોજ મંગળવાર હોય તો સ્વાભાવિક છે કે પહેલી જાન્યુઆરી બે હજાર પંદરના રોજ મંગળવાર હોય તો એકત્રીસ ડિસેમ્બર બે હજાર ચૌદના રોજ સોમવાર હોય બહુ સાદી ભાષામાં એક વાક્ય બોલું છું સાદા વર્ષનો પહેલો અને છેલ્લો દિવસ સરખો હોય સાદા વર્ષનો પહેલો અને છેલ્લો દિવસ સરખો હોય જો લીપ વર્ષ હોય તો એક દિવસ આગળ જવાનું સાદું વર્ષ હોય તો પહેલો સોમવાર તો છેલ્લો સોમવાર અહીંયા હું પૂછું છે એક લીપ વર્ષનો જ કરી લીપ વર્ષ છે એટલે મતલબ તમારે આગળ જવાનું છે પ્રથમ દિવસ ગુરુવાર હોય તો છેલ્લો દિવસ શુક્રવાર હશે જો અહીંયા લીપ વર્ષ ન હોત અને ખાલી વર્ષ એમ કીધું હોત તો પહેલો દિવસ ગુરુવાર હોય તો છેલ્લો પણ ગુરુવાર જ હોય બરાબર છે અહીંયા ગુરુવાર છે એટલે એક દિવસ તમારે આગળ જવાનું હવે ઉદાહરણથી આપું તો બધી એકાબીજરે લિંકડ જ વસ્તુ છે પહેલી જાન્યુઆરી બે હજાર બાર આ એક લીપ વર્ષ છે એનો પહેલો દિવસ ગુરુવાર છે તો હવે આપણે શીખ્યા છીએ કે લીપ વર્ષ તો બે દિવસ આગળ જવાનું તો પહેલી જાન્યુઆરી બે હજાર ના રોજ શનિવાર આપણે નક્કી કરીએ બે દિવસ આગળ ગયા ગુરુ પછી હવે પહેલી જાન્યુઆરી બે હજાર તેરની ની આગળનો દિવસ કયો હોય તો કે એકત્રીસ ડિસેમ્બર બે હજાર બાર અહીંયા શનિવાર છે મતલબ જો પહેલો દિવસ અને છેલ્લો દિવસ એક દિવસનો ડિફરન્ટ પડ્યો પણ ક્યારે લીપ વર્ષ હોય ત્યારે સાદું વર્ષ હોય તો પહેલી જાન્યુઆરી એકત્રીસ ડિસેમ્બર સેમ ડે હશે બરોબર ઓકે ચાલો એની પછી લીપ વર્ષનો પ્રથમ ફેબ્રુઆરીના રોજ મંગળવાર હોય ઓકે હમણાં આપણે વાત કરી હતી એ જ વસ્તુ છે એક લીપ વર્ષ છે અને એનો ફેબ્રુઆરી મહિનો આપ્યો તો તમે જાણો છો કે લીપ વર્ષની અંદર ફેબ્રુઆરી મહિનાની અંદર ઓગણત્રીસ દિવસ હોય ઓગણત્રીસ દિવસની અંદર પહેલા પહેલા દિવસે એટલે કે પહેલી તારીખે જે વાર હોય એ જ છેલ્લી તારીખે હોય તમને લોકોએ ઘરે જઈને ક્યાં જોજો તારીખની અંદર પહેલી તારીખે જે વાર હોય ને માનો કે રવિવાર હોય તો આઠ તારીખે રવિવાર જ હોય સાત દિવસનો ગેપ છે પછી આમાં હાથ નાખો એટલે પંદર તારીખે રવિવાર જ હોય બાવીસ તારીખે રવિવાર જ હોય ઓગણત્રીસ તારીખે રવિવાર જ હોય પરીક્ષામાં તો આમે આપણે દાખલો ગણી નાખીએ બરાબર પણ એટલું કોમન વસ્તુ યાદ રાખવાની કે ભાઈ લીપ વર્ષ છે ફેબ્રુઆરી મહિનાની વાત છે તો પહેલો ને છેલ્લો દિવસ સરખો હોય લીપ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં પહેલી તારીખ છે એ જ ઓગણત્રીસમી તારીખ આવે કેમકે અઠ્યાવીસ દિવસમાં તો સાતે સાત વાર ચાર ચાર વખત આવી ચૂક્યા હોય બરોબર તો પછીનો વાર કયો આવે તો જ્યારથી મહિનો શરૂ થયો એ વાર આવે લીપ વર્ષમાં પ્રથમ ફેબ્રુઆરીના રોજ મંગળવાર હોય તો ફેબ્રુઆરીના દિવસે પણ મંગળવાર હોય એ જ સ્ટાર્ટમાં પૂછાઈ દાખલો છે બે હજાર આની પછી ભાર્ગવનો જન્મ મહિનાના ત્રીજા ગુરુવારે છે આ મહિનો સોમવારથી શરૂ થાય છે તો ભાર્ગવની જન્મ તારીખ શોધો બહુ સહેલો દાખલો છે પહેલી વસ્તુ કે નો જન્મ ક્યારે છે ત્રીજા ગુરુવારે ત્રીજા ગુરુવારે મહિનાનો પહેલો દિવસ સોમવાર છે તો મંગળ બુધ ગુરુ મતલબ બે ત્રણ અને ચાર ચાર તારીખે ગુરુવાર આવે છે પણ પહેલો ગુરુવાર આવે છે બરોબર ચાર તારીખે પહેલો ગુરુવાર આવે છે અને ભાર્ગવનો જન્મ ત્રીજા ગુરુવારે થયો છે

તમે જૂના કોઈ પણ પરીક્ષાના પેપર ખોલીને જોઈ લેજો આની બારી કોઈ પણ મેથડ હશે નહીં એ મારી ગેરંટી અને જો પરીક્ષામાં એક માર્કનું કેલેન્ડર પૂછાશે તો આ દસ દસ દાખલામાંથી જ કશે એક ઘડિયાળમાં ચાર ત્રીસ થઈ છે તો તે ઘડિયાળ અરીસામાં કેટલો સમય બતાવશે હવે આ એક મેથડ છે કોઈ પણ ઘડિયાળનો સમય આપેલો હોય અને તમને અરીસામાં પૂછે ને એનો વાસ્તવિક સમય પૂછે અથવા અરીસાની અંદર ઘડિયાળ આપેલી હોય અને સાચો ઘડિયાળનો સાચો સમય તમને પૂછવામાં આવે આ બે કન્ડિશનમાં ફરતી બોલું છું ઘડિયાળની અંદર કાંઈક સમય થયો છે એ ઘડિયાળને અરીસામાં જોવાનું કેટલા વાગ્યા છે એમ પૂછે કોઈ ઘડિયાળનો અરીસાનો સમય આપેલો હોય અને વાસ્તવિક સમય શું થયો છે એ તમને પૂછવામાં આવે આ બે કન્ડિશનની અંદર તમારે અગિયાર ને સાઠ યાદ રાખવાના છે બીજું કાંઈ યાદ રાખવાનું નથી જે સમય આપો આમાંથી બાદ કરો તમારો જવાબ દાખલા તરીકે અગિયાર આ ચાર ત્રીસ બાદ કર્યા અગિયારમાંથી ચાર જાય હાથ ને હાઈટમાંથી ત્રીસ જાય ત્રીસ ઘડિયાળમાં જો હાડા ચાર વાગ્યા હોય તો કાચમાં હાડા હાથ વાગશે અને કાચમાં હાડા ચાર વાગે તો ઘડિયાળમાં હાડા હાથ વાગશે બહુ દેશી હાવ સિમ્પલ કાંઈ આવતું નથી આવો દાખલો પૂછો તો રોકડી ગિફ્ટ જ કહેવાય બરાબર ચાલો આની પછી એ કરીશામાં જોતા ઘડિયાળ સાડા અગિયારનો સમય બતાવે છે તો વાસ્તવિક સમય શું થયો હશે સેમ અગિયાર ને સાઠમાંથી અગિયાર ને ત્રીસ બાદ કરો ડબલ ઝીરો ત્રીસ હવે ઘણાને પ્રશ્ન થાય છે ડબલ ઝીરો એટલે હું તમે ઘડિયાળ મોબાઈલની અંદર જોજો એક્ઝેટ બપોરે બાર વાગે એટલે ચારે ચાર ઝીરો થઈ જાય તો બાર ને ડબલ ઝીરો થઈ જાય બરાબર એટલે કે ડબલ ઝીરો એટલે તમારે બાર સમજવાના છે ડબલ ઝીરો ત્રીસ જો ઘડિયાળની અંદર અરીસામાં જોતા હાડા અગિયાર થયા હોય તો વાસ્તવિક સમય સાડા બાર થયા હશે ચાલો એની પછી ચાર ચાલીસના સમયે બંને કાંટા વચ્ચેનો ખૂણો શોધો બે મેથડ છે આ દાખલા ગણવાની બે મેથડ છે અને સૌથી વધુ આવા દાખલા પૂછાય છે પહેલી મેથડ સાવ દેશી બાર છ ત્રણ નવ એક બે ચાર પાંચ સાત આઠ દસ અગિયાર આ ઘડિયાળ છે જે ઘડિયાળમાં ચાર જે સમય હોય એ સમય તમને ફિટ કરતા આવડતો હોવો જોઈએ દાખલા તરીકે ચાર ને ચાલીનો મતલબ એવો થાય કે મોટો કાંટો આઠ ઉપર હશે નાનો કાંટો ચાર ને પાંચની વચ્ચે હશે હવે મારે સમય કાંટા શું કહે ખૂણો ઘણો હશે તો આ બેની વચ્ચે ત્રીસનું અંતર આ બેની વચ્ચે ત્રીસનું અંતર આ બેની વચ્ચે ત્રીસનું અંતર ચાલીનું અંતર વી ગયું વીસના અડધા દસ તો આ જ્યાં કાંટો અટકે છે ને આ બે ની વચ્ચે દસનું અંતર થાય પણ કઈ ન આવડે તો બિલકુલ મુંજાવવું નહીં અગિયાર દુત્યાંશ મિનિટ માઇનસ ત્રીસ અવર આ સૂત્રની મદદથી પર દાખલો ગણી શકાય કઈ રીતે ગણી શકાય અગિયાર દુત્યાંશ મિનિટ કેટલી છે તો કે ચાલીસ ને ચાલી મૂકી દો માઇનસ ત્રીસ અવર કેટલા છે તો કે ચાર ને ચાર મૂકી દો દાખલો ગણીએ આપણે અગિયાર દૂતિયા ત્યાંશ મિનિટ એટલે ચાલીસ માઇનસ ત્રીસ ગુણ્યા ચાર વીસ દુ ચાલીસ અગિયાર દુ બાવીસ બસો વીસ માઇનસ ત્રીસ ચોખ્ખું એકસો વીસ બસો વીસમાંથી એકસો વીસ જાય તો સો સો તમારો જવાબ બરાબર છે દસમાંથી દસ દાખલા પૂછે ને તો આ રીતે જો આવડતા હોય તો થઈ જાય પણ નવું શીખવા જતા નહીં પરીક્ષાને તમે આ વિડીયો જુઓ પછી સાચી વાર હશે નહીં બરોબર નિરાંતર શીખતા હોય તો બધા અખતરા કરવાના બાકી પરીક્ષા માટે ટૂંકું જ જે યાદ રહે મગજમાં યાદ રાખવાનું બી સૂત્ર યાદ રહી જાય યસ સૂત્રથી દાખલા જવાબ આવી જાય તો કે યસ પણ આ સૂત્રથી તમે દાખલો ગણો તો બે વસ્તુ વધારાની યાદ રાખજો એક વસ્તુ હું તો કે જવાબ જો તમારે એકસો એસી કરતા વધારે આવે તો આને ત્રણસો સાહીઠમાંથી માંથી બાદ કરી દેવાના કે એકસો એસી કરતા મોટો ખૂણો બને નહીં ઘણી વખતે સાદુ ર આપો ને અહીંયા તમારે વસ્તુ દસ આવે બસો દસનો કોઈ દી ખૂણો ન બને ખોટું થઈ બરોબર તો શું કરવાનું તો કે આને ત્રણસો સાઠ માંથી બાદ કરવાની એકસો પચાસ ઓકે બીજી વસ્તુ હું યાદ રાખવાની દાખલો ગણતા ગણતા ક્યારેક જવાબ માઇનસમાં આવે એકસો વીસ માઇનસ બસો વીસ માઇનસ સો જો જવાબ માઇનસ આવે તો તમારે હંમેશાને હું સમજવાનું પ્લસ જ સમજવાનું આ બે વસ્તુ ખાલી યાદ રાખવાની બીજું કાંઈ આમાં આવતું નથી ઓકે એની પછી એક ઘડિયાળમાં બે ને ત્રીસનો સમય બતાવે છે તો મિનિટ કાંટા અને કલાક કાંટા વચ્ચેનો ખૂણો કેટલાનો હશે ઓકે જે આની આનીકલરનો દાખલો ગણ્યો એ જ દાખલો છે એમાં કાંઈ નવીન છે નહીં અગિયાર દ્વિતીયાંશ મિનિટ માઇનસ ત્રીસ અવર તો અગિયાર દ્વિતીયાંશ ગુણ્યા તમારે ત્રીસ કરવાના છે પંદર દૂ ત્રીસ પંદર ગુણ્યા અગિયાર એકસો પાસઠ ને ત્રીસ ગુણ્યા અવર એટલે ત્રીસ દુ ને એકસો પાસઠમાંથી સાઠ જાય એકસો ને પાંચનો ખૂણો બને ગણીએ દાખલો અગિયાર દ્વિતીયાંશ ગુણ્યા મિનિટ ત્રીસ માઇનસ ત્રીસ અને બે પંદર દુ ત્રીસ પંદર ને અગિયાર નો ગુણાકાર એકસો પાસઠ માઇનસ ત્રીસ દુ આઠ એકસો ને પાંચ વધ્યા આ આપણો જવાબ એની પછી આઠ અને નવ વચ્ચે કેટલા સમયે બંને કાંટા ભેગા થશે આ દાખલો ખૂબ સરસ મજાનો છે શોર્ટકટ થી ગણાવું છું બરોબર બાકી તમે આ દાખલાને અગિયાર દુ મિનિટ માઇનસ ત્રીસ અવરથી પણ ગણી શકો પણ એકદમ શોર્ટકટથી દાખલો ગણાવું છું ધ્યાન આપજો હરકું બાર છ ત્રણ નવ એક બે ચાર પાંચ સાત આઠ દસ અગિયાર હવે કોઈ પણ એક ઉપર જ્યારે મિનિટ એટલે પાંચ મિનિટનું અંતર બતાવે છે અહીંયા દસ અહીંયા પંદર મિનિટનું અંતર બતાવે વીસ મિનિટનું અંતર બતાવે પચીસ ત્રીસ પાંત્રીસ ચાલીસ પિસ્તાલીસ પચાસ પંચાવન અને સાઠ આ તમે સમજી કર્યું મોટો કાંટો અહીંયા હોય તો દસ મિનિટ અંતર બતાવે અહીંયા હોય તો ત્રીસ મિનિટનું અંતર બતાવે એ કર્યું બરાબર હવે હવે દાખલો હું છે ને હું ગણવાનો છે આઠ અને નવની વચ્ચે કેટલો ખૂણો ભેગા થશે બંને કાંટા ભેગા થશે પહેલો આંકડો કયો છે એ પહેલાં જોવાનું છે આઠ તો આઠે કેટલી મિનિટનો સમય બતાવે છે ચાલીસ આઠે કેટલો સમય બતાવે ચાલીસ ચાલીસ ગુણ્યા બારના છેદમાં અગિયાર આ તમારો જવાબ બસ સાદુ રૂપ આપવાનું પણ બીજું કાંઈ આમાં આવતું નથી સાદુ રૂપ આપી દેવાનું પણ બીજો કાંઈ જવાબ આવશે નહીં બીજી ટ્રીક એવી છે બીજી ટ્રીક એવી છે કાંટો આઠ અને નવની વચ્ચે છે તો ચાલીસ કરતાં વધારે ને પિસ્તાલીસ કરતાં ઓછો ચાલીસ કરતાં વધારે પિસ્તાલીસ કરતાં ઓછો એકસો ને એક ટકા જવાબમાં ઓપ્શનમાં એક જ એવો ઓપ્શન હશે જે ચાલીસ ને પિસ્તાલીસની વચ્ચે હશે દાખલા તરીકે આ તેતાલીસ આપણાનું સાદુ રૂપ આપશું બાર ચોકું અડતાલીસ એટલે ચારસો ને એસી ચારસો એસી ભાગ્યા અગિયાર અગિયાર ચોકું ચુમ્માલીસ ચાર વધ્યા અગિયાર તેરી તેત્રીસ સાત વધ્યા તો તે તેતાલીસ પૂર્ણાંક જે શીએ સુધી ઉપર જશે ભાગ પર નીચે તેતાલી પૂર્ણાંક છેદમાં ઓપ્શન જબરદસ્ત શોર્ટકટ છે આવડિયા આનો આ દાટો સેજ ટ્વિસ્ટ કરીને બોલું છું આઠ અને નવ વચ્ચે કેટલા સમયે બંને સામે આવશે આ દાખલો ભેગા થવાનો તો ઓલો સામ સામે થવાનો ઓકે અહીંયા ધ્યાન આપજો પેલો આંકડો કયો છે આઠ તો આઠ ની એક્ઝેક્ટ સામે બે આવે બે એટલે કેટલી મિનિટ દસ તો દસ ગુણ્યા બાર છેદમાં અગિયાર આ તમારો જવાબ ભેગા થાય છે તો આઠ પોતે લઈ લેવાના સામ સામે આવે તો આઠ ની સામે જવાનું બરોબર દાખલા તરીકે દાખલો તમને એવો પૂછે કે ચાર અને પાંચની વચ્ચે કેટલા વાગે કાંટા ભેગા થશે તો ચાર ક્યાં છે તો કે અહીંયા ચાર એટલે વીસ વીસ અને પચીસ ની વચ્ચે તમારો જવાબ હશે ભેગા થવાના હોય તો અને સામેનો કીધું હોય તો ચાર ની સામે દસ તો દસ એટલે પચાસ પચાસ ગુણ્યા બારના છેદમાં અગિયાર બરાબર બીજી વખત આખી આખી જે સ્ટોરી કીધી છે એ થિયરી સાંભળજો બહુ એટલે બહુ હેલું લાગશે તમને આ બરાબર અને જો બીજો દાખલો આવશે તો પણ આપણે જોશું ચાલો એની પછી બાર કલાકમાં બંને કાંટા કેટલી વખત સામસામે આવશે આ એક કોઠો તમને ગોખાવી દઉં છું બાર કલાક કલાક બાર ચોવીસ ભેગા થવાની વાત છે તો બાર કલાકમાં વખત ભેગા થશે સામસામે અગિયાર વખત સુરેખ પરિસ્થિતિમાં બાવીસ વખત અને કાઠ ખૂણા બાવીસ વખત ચોવીસ કલાક પૂછો તો ડબલ ડબલ કરી દેવાના હવે તમે ઘડિયાળ જોજો મિત્રો ઘડિયાળની અંદર બહુ ટૂંકમાં સમજાવું છું આ કાંટા સામ સામસામે આવ્યા કહેવાય દરેક બે અંકોની વચ્ચે એક એક વખત તો સામસામે આવશે જ તે એક કલાકને થોડુંક અંતર હોય છે એક કલાકને થોડુંક અંતર હોય છે એટલે દરેક બે બાર અને એકની વચ્ચે પણ એ સામ સામે આવશે એક અને બેની વચ્ચે પણ સામ સામે આવશે બે ને ત્રણની વચ્ચે પણ સામ સામે આવશે જરૂરી એ છે કે ઝેટ જો અહીંયા નાનો કાંટો શું છ વાગે એક્ઝેટ છ વાગે બંને કાંટા સામ સામે આવે છે તો છ અને સાતની વચ્ચે હામ હામે નહીં આવે અને પાંચ અને છ ની વચ્ચે હામ હામાં નહીં આવે બાકી તમે ગણી લો

તેવી બરોબર એવી પોઝિશન કેટલી વખત બનશે તો કે અગિયાર વખત સામ સામે આવશે અને અગિયાર વખત ભેગા થશે અગિયાર ને અગિયાર બાવીસ વખત અને કાટખૂણા તમે જુઓ છો કેટલી વખત બને તો કે ત્રણ ને નવ બે વખત આપણને દેખાય છે કાટખૂણા તો કાટખૂણા ડબલ હાલ છે એટલે એ પણ બાવીસ વખત તમારે અહીંયા ગણવાના ફરીથી કહું છું આટલું જ યાદ રાખવાનું છે કે બાર કલાકમાં ભેગા અગિયાર વખત થશે સામસામાં અગિયાર વખત આવશે સુરક્ષ સ્થિતિમાં બાવીસ વખત ને કાટખૂણે બાવીસ વખત હવે પરીક્ષક કદાચ બાર વાળી ચોવીસ કલાક કરે તો તમારે ડબલ ડબલ કરી નાખવાનું છે ભેગા બાવી વખત સામ સામે બાવી વખત સુરેખ ચુમ્માલી વખત ને કાટ ખૂણા ચુમ્માલી વખત ઓકે એની પછી એક ઘડિયાળમાં એક દિવસમાં કલાક કાંટો કેટલો અંતર કાપે હવે કલાક કાંટો બાર થી એક સુધી જાય ને બાર થી એક સુધી એટલે ત્રીસ નું અંતર કાપે અને એક થી બે સુધી જાય એટલે ત્રીસ નું અંતર પાછો કાપે ઇન શોર્ટ આખું વર્તુળ ફરે ઘડિયાળનું આખું વર્તુળ છે તમે વર્તુળમાં શીખી ગયા છો કે વર્તુળ છે એ ત્રણસો ને સાઠનો ખૂણો બનાવે આ નેવું આ નેવું આ નેવું ને આ નેવું એટલે કલાકનો કાંટો અહીંથી શરૂ કરીને પાસો અહીંયા આવે એટલે ત્રણસો ને સાહીઠનું અંતર બને તમે ઓપ્શનમાંથી કદાચ ગોતવા જાઓ ત્રણસો ને સાહીઠ પણ સવાલ એવો પૂછ્યો છે કે એક દિવસ ચોવીસ કલાક લેવાના છે એક દિવસ એટલે ચોવીસ કલાક ને ચોવીસ કલાકમાં આખું વર્તુળ કલાકનો કાંટો બે વખત ફરે જો એક વખત વર્તુળ ફરે તો ખૂણો બનાવે બે તો સાતસો ને વીસ નો બનાવે ઓપ્શન બી તમારો જવાબ નેક્સ્ટ દસ અને અગિયાર વચ્ચે બંને ખૂણા કયા સમયે સામસામાં આવશે હમણાં આપણે વાત કરી દસ એટલે પચાસ થાય અને દસની ની સામે જો સામસામાં એટલે સામે જવાનું છે સામે એટલે કયો ખૂણો આવશે દસની સામે ચાર છે અને ચાર એટલે વીસ થાય તો વીસની ઉપર હોય એવો કયો ઓપ્શન છે એક જ છે બી પૂર્ણા નવના છેદમાં અગિયાર ફરતી આકૃતિ દોરીને સમજાવી દઉં છું બાર છ ત્રણ નવ દસ અગિયાર ચાર પાંચ હવે અહીંયા દસ ઉપર કાંટો દસની એક્ઝેટ સામે કોણ છે તો કે ચાર છે દસની એકઝામે ચાર છે હવે ચાર હોય તો અહીંયા તમે જુઓ અહીંયા પાંચ મિનિટ અહીંયા દસ મિનિટ અહીંયા પંદર મિનિટ અને અહીંયા વીસ મિનિટ તો વીસ ગુણ્યા બારના છેદમાં અગિયાર આનો સાદુ રૂપ આપણે તમારો જવાબ આવશે ઓપ્શન બી એક પોણાંક નવના છેદમાં અગિયાર નેક્સ્ટ જો આ હશે ને બધા દાખલા એવા છે કે પરીક્ષાની અંદર આપણને ગણવાનું મન ન જ થાય કેમકે કોઈ દિવસ આપણે આ મેથડના દાખલા ક્લાસમાં ગણ્યા હોય નહીં આપણા ક્લાસમાં કેવા દાખલા ગણ્યા હોય અરીસામાં દેખાય એને કેટલાનો ખૂણો બને ને નાનતેન બરાબર પણ સામસામે ક્યારે આવે કાઠ ખૂણા ક્યારે બને ભેગા ક્યારે થાય પાંચ ને છની વચ્ચે સામસામે ક્યારે આવે પાંચ હોય પાંચ ને છની વચ્ચે તો પાંચની સામે કઈ સંખ્યા છે એ તમારે જોવી પડે પાંચની સામે અગિયાર આવે તો અગિયાર તો પંચાવન પંચાવન ગુણ્યા બહારના છેદમાં અગિયાર બરાબર આવા બધા દાખલા આવતા હોય છે કોઈ મિનિટ કાંટો બે કલાક અને ત્રીસ મિનિટનું અંતર કાપે છે તો આ કાંટો કેટલા અંશ ફેર્યો હશે હવે મિનિટ કાંટો બે કલાક અને ત્રીસ મિનિટ પહેલાં તો સિમ્પલ વસ્તુ છે કે મિનિટ કાંટો એક આખું વર્તુળ ક્યારે ભરે તો કે એક કલાકમાં ભરે એક કલાકમાં એક વર્તુળ તો એક કલાકમાં ત્રણસો સાહીઠનું અંતર કાપ્યું વર્તુળ એટલે ત્રણસો સાહીઠ હમણાં આપણે વાત થઈ ગઈ એક કલાકમાં ત્રણસો ને સાહીઠનું અંતર કાપે તો બીજી કલાકમાં બીજું ત્રણસો સાહીઠનું કાપે તો છેલ્લી ત્રીસ મિનિટમાં એકસો ને એંસીનું કાપે છત્રીદુ બોતેર ને આઠ એસી એંસી ને નેવું મિનિટ કાંટો અઢી કલાકમાં નવસોનું અંતર કાપે અથવા નવસોનો ખૂણો ફરે ઓપ્શન ક્યાં છે નવસો ઓપ્શન સી બરોબર ઓકે એની પછી ઘડિયાળ તમામ અંકને એકને બદલે બે સોરી એકને બદલે એ બે ને બદલે બી ને સી ને બદલે ત્રણ લખવામાં આવે તો આમાં કાંઈક એટલે કાંઈ તમને એણે બહુ અઘરું પૂછ્યું નથી અહીંયા એ લખે બી સી ડી ઇ એફ જી એચ આઈ જે કે એલ હવે સવાલ હું પૂછ્યો છે સાડા આઠ કલાકે સાડા આઠને પહેલાં આપણે કરિયરમાં દોરી દીધી કાંઈ પછી વહીવટ કરવાનો ભૂલ જ ન પડવી જોઈએ સાડા આઠ એટલે મોટો કાંટો છ ઉપર નાનો કાંટો આઠ અને નવની વચ્ચે નાનો કાંટો આઠ અને નવની વચ્ચે આઠ નવની વચ્ચે એક મિનિટો એકને બદલે એ બેને બદલે બી એ બી એક આખો અંક આપણે વધારે લખી નાખ્યો છે રકમ મુજબ લખ્યું નથી ખરેખર રકમ એવું કહે છે કે બારથી એકથી શરૂ કરવાનું છે એ બી સી ડી ઈ એફ જી એચ આઈ જે કે અને એલ ઓકે હવે રેડી છે બધું હવે એમ પૂછ્યું કે સાડા આઠ કલાકે નાનો કાંટો કયા બે અક્ષર વચ્ચે હશે આ નાનો કાંટો છે આઠ ને નવની વચ્ચે હોય એટલું ખબર છે કયા બે અક્ષર છે એચ અને આઈ બસ ઓપ્શનમાંથી એચ અને આય ગોતવાનો છે બીજું કાંઈ છે નહીં આ દાખલાને ફેરવીને એમ પૂછી નાખે કે ઘડિયાળની અંદર આઠ ત્રીસની મતલબ બે ત્રીસ થઈ જાય તો નાનો કાંટો બે અને ત્રીસની વચ્ચે હોય મતલબ બે અને સીની વચ્ચે હોય બરાબર ચાલો એની પછી પાણી કરતો એ કરોડમાં જનક બંને બાજુથી પચીસમાં નંબરે છે ઓકે મતલબ આ ક્રમ કસોટી આવી ગઈ છે સિટિંગ એરેન્જમેન્ટ જો તમે વીસ દાખલા ગણ્યા બરાબર અમુક અમુક દાખલા તમને સાવ સહેલા લાગ્યા હશે ને અમુક અમુક બહુ લેન્ધી લાગ્યા હશે અમુક અમુક સમજવામાં થોડીક તકલીફ પડી હશે બરાબર પણ પણ તમે બે વખત એકની એક વસ્તુ સાંભળજો ધ્યાનથી અને ત્યારબાદ બે દાખલા હાથે ગણવાનો પ્રયત્ન કરજો બહુ તમને મજા આવશે ઓકે એ કરોડમાં જનક બંને બાજુથી પચીસમાં નંબર હશે તો હરોળમાં કુલ કેટલા વિદ્યાર્થી બેઠા હશે બહુ એટલે બહુ હેલુ ચેપ્ટર છે આવડવા એક હરોળ છે અહીંયા જનક બેઠો છે જનકનો ક્રમ છે પચીસમો બંને બાજુથી પચીસમો મતલબ જનકની આ બાજુ ચોવીસ જનકની આ બાજુ ચોવીસ ચોવીસ આ બાજુ ચોવીસ આ બાજુ અડતાલીસ અને જનક એક પોતે ઓગણપચાસ વિદ્યાર્થી બેઠા હોવા જોઈએ ઓપ્શનમાં ઓગણપચાસ ગોતી લ્યો ઓપ્શન સી તમારો સાચો છે બરોબર અથવા તમે એમ પણ યાદ રાખી કરી શકો કે પચીસ આ બાજુ પચીસ આ બાજુ પચાસ થઈ ગયા પચાસ માંથી જનકનું સ્થાન બે વખત ગણાય છે જો આવી રીતે આમ આ પચીસ અને આ પચીસ પચાસ પચાસ માં આ સ્થાન બે વખત ગણાય એક વખત બાદ કરી દો વધ્યા કેટલા ઓગણ આ આપણો જવાબ ચાલો એની પછી પિસ્તાલીસ વિદ્યાર્થીની ની હરોળમાં જગદીશ ડાબેથી થી માં તો જમણેથી કેટલામાં હોય હવે જ્યારે ડાબે ને જમણે પૂછવામાં આવે ત્યારે પિસ્તાલીસ માંથી ત્રીસ બાદ કરીને એક ઉમેરી દેવાનું હોય પણ આપણે બધે બધા દાખલા સંખ્યા રેખાની જેમ એક રેખા દોરી નાખીએ એટલે બહુ હેલું જ પડે ચાલો કુલ વિદ્યાર્થી કેટલા છે પિસ્તાલીસ ડાબેથી એટલે આ બાજુથી ગણવાનું છે આ બાજુથી આ ભાઈ જગદીશ છે એ ત્રીસ મો બેઠો છે તો જગદીશ ની આ બાજુ ઓગણત્રીસ જણા બેઠા છે જગદીશ ની આ બાજુ પંદર માં પંદર જણા બેઠા છે પિસ્તાલીસ થઈ ગયા જગદીશ ત્રીસમો છે એની ઓલી બાજુ પંદર બેઠા છે હવે સવાલ હું પૂછો છે પહેલી બાજુથી ગણો જમણેથી ગણો તો પંદર તો જગદીશની પહેલા છે તો પંદર જેની પહેલા હોય એ વ્યક્તિનું ઓલી બાજુથી સોળમો ક્રમ થાય બરોબર તો પંદર ને એક સોળ તમારો જવાબ ઓપ્શન બી આવશે બહુ હાઉ દેશ ઇચવામાં કાંઈ છે નહીં પિસ્તાલીસ જણા છે ત્રીસ આવી ગયા ત્રીસમો હતો તો વધ્યા કેટલા હતો કે પંદર વાહ લખી દીધા પંદર આ બાજુથી ગણ્યા તો પંદર તો એની પહેલા સુધી પોતે કેટલામો થયો સોળમો મોટ સોલ્વ ચાલો એની પછી વૃક્ષોની એક હારમાં લીમડો બંને બાજુ થી પંદરમાં ક્રમે છે તો કુલ કેટલા વૃક્ષો હશે પેહલો દાખલો ગણ્યા એમ જ તે અહીંથી પંદરમો છે અહીંથી પંદરમો છે તો પંદર ને પંદર ત્રીસ ત્રીસમાંથી એક બાદ કરીએ ઓગણત્રીસ અથવા એવું સમજો કે આ બાજુ ચૌદ છે આ બાજુ ચૌદ છે ચૌદ ને ચૌદ અઠયાવીસ ને એક લીમડો પોતે કુલ ઓગણત્રીસ વૃક્ષો હોય એની પછી ભારતની બંને બાજુ ચાલીસ ચાલીસ વિદ્યાર્થીઓ હોય તો કુલ કેટલા વિદ્યાર્થી હશે માનો કે આ ભારત બેઠો છે ભારતની આ બાજુ ચાલીસ ભારતની આ બાજુ ચાલીસ તો ચાલી ને ચાલીસ એસી એને ભારત કેટલા મો એક્યાસીમાં ટોટલ વિદ્યાર્થીઓ હોય એટી વન નેક્સ્ટ પચાસ છોકરાઓની હરોળમાં રુદ્ર ડાબી બાજુથી એકવીસ અને ઋષિ જમણી બાજુથી ત્રેવીસ માં હોય તો બંનેની વચ્ચે કેટલા છોકરાઓ હશે ઓકે આ દાખલો છે જ એક સ્ટેપ છે વધારે છે કુલ વિદ્યાર્થી કેટલા છે તો કે પચાસ રુદ્ર ડાબી બાજુથી એકવીસ મો એટલે રુદ્ર અહીંયા એકવી પૂરા થઈ ગયા ઋષિ ઓલી બાજુથી તો કે ત્રેવીસ મો અહીંયા ત્રેવીસ પૂરા થઈ ગયા એકવી ને ત્રેવીસ થયા કેટલા ચુમ્માલી જો આ એકવી વિદ્યાર્થી આ તેવી વિદ્યાર્થી એકવી ને તેવી ચુમ્માલી કુલ છે કેટલા તો કે પચાસ પચાસ માંથી ચુમ્માલી વ્યાઈ ગયા તો અહીંયા વચ્ચે છે ને છ જણા બેઠા હશે ઓપ્શનમાંથી તમારે ઓપ્શન બી જોવાનું છે છ છે ઓપ્શન બી ટીક કરીને નીકળી જવાનું છે ચાલો આગળ નેવું વિદ્યાર્થીઓની એક કતારમાં ભાઈઓની સંખ્યા બહેનો કરતા બમણી છે આ દાખલો કઈ પૂછાવાય પૂછી શકાય એવો છે હવે નેવું વિદ્યાર્થીઓમાં ભાઈઓની સંખ્યા બહેનો કરતા બમણી તો પેલા તો બે જેમ એક તમે પ્રમાણ કરી શકો તમને ભાઈઓ સાઠ મળશે અને બહેનો ત્રીસ મળશે હવે દાખલો આગળ ગણીએ જો જનકનું સ્થાન ડાબી બાજુથી હોય આ જણાશે ડાબી બાજુ ગણીએ તો અહીંયા ત્રીસમો જનક છે જો જનકની ડાબી બાજુ એટલે કે આ બાજુ જનકની આ બાજુ બાર બહેનો હોય અહીંયા જનકની જે આ બાજુના જેટલા વિદ્યાર્થીઓ છે એની અંદર બહેનો બહેનો છે છે હવે કુલ કેટલા પેલી બાજુ કેટલા હશે અઢાર બહેનો હશે અને પેલી બાજુ કુલ વિદ્યાર્થી કેટલા હશે તો કે કુલ વિદ્યાર્થીઓ સાઠ હશે આખી વસ્તુ તમારા મગજમાં ક્લિયર થઈ જાવી જોઈએ કે નેવુંમાં બે જેમ એકનો રેશિયો છે બહેનો કરતાં ભાઈઓ ડબલ છે તો બહેનો ત્રીસ હોય તો ભાઈઓ સાઈઠ હોય હવે એમ કહીશ કે જનક ત્રીસમાં નંબર છે આપણે ત્રીસમા નંબરે મૂકી દીધો જનકની પહેલાં ડાબી બાજુ બાર બહેનો છે બાર બહેનો લખી દીધા કુલ બહેનો ત્રીસ છે તો બાર અહીંયા હોય તો અઢાર બહેનો અહીંયા હોય ત્રીસ લગી જનક છે તો જનકની પહેલી બાજુ જમણી બાજુ કુલ વિદ્યાર્થીઓ સાઠ છે સાઠમાં અઢાર બહેનો છે હવે સવાલ હું પૂછ્યો છે જો જનકની ડાબી બાજુ બાર બહેનો હોય તો તેની જમણી બાજુ કેટલા ભાઈઓ હોય અહીંયા કહાનીમાં ટ્વિસ્ટ આવી જાય આપણે તો એ ધ્યાનમાં રાખીએ કે અહીંયા અઢાર બહેનો છે સીધું કરી દઈએ પણ વિદ્યાર્થીઓમાંથી બહેનો છે તો ભાઈઓ આવશે બેતાલીસ આ દાખલો જો ન સમજાણો તો રિવાઇઝ કરી નિરાતે એક વખત સાંભળજો કેમકે જેટલું કહેવાનું હતું એ બધું મેં આમાં કહી દીધું છે ઓકે આગળ એક હરોળમાં આનંદી ડાબી બાજુથી ચૌદમાં ક્રમે છે અને અવની જમણી બાજુથી ઓગણીસમાં ક્રમે છે બંને પોતપોતાના સ્થાનની અદલાબદલી કરતાં આનંદી ડાબી બાજુથી પચીસમાં ક્રમે આવે તો હરોળમાં કુલ કેટલી વિદ્યાર્થીનીઓ હશે આ અઘરો દાખલો કહેવાય સ્થાન કસોટીની ક્રમ કસોટીની અંદર આ જે સ્થાનની બદલીવાળી જે મેથડ છે આ મેથડ મોસ્ટ આઈએમપી કહી શકાય કેમ કે આવા દાખલા પરીક્ષામાં પૂછાણા હોય તો વિદ્યાર્થી ભૂલ કરીને આવે બહુ સરળતાથી સમજવાનો છે આ એક હરોળ છે આનંદી ડાબી બાજુથી ચૌદ માં ક્રમે એટલે અહીંયા આનંદી છે ચૌદ માં ક્રમે અવની જમણી બાજુથી ઓગણીસ માં ક્રમે એટલે અવની અહીંયા ઓગણીસ માં ક્રમે છે હવે બે સ્થાન એટલા બદલી કરવાના છે એટલે આનંદી અહીંયા વહી જશે ને અવની અહીંયા આવશે તો હું થાય છે જુઓ બંને પોતપોતાના સ્થાનની અદલાબદલી બદલી કરતા આનંદી ડાબી બાજુથી પચીસ માં ક્રમે મતલબ આનંદીને અહીંયા તમે મોકલી દો તો આનંદીનું સ્થાન પચીસમું થઈ જાય પણ ક્યાંથી આ બાજુથી અને આ સ્થાન આ બાજુથી કેટલામું છે તો કે ઓગણીસમું છે ઓગણીસમું છે એનો મતલબ એવો થયો કે એની આ બાજુ અઢાર જણા બીજા બેઠા છે અહીંથી પચીસમું છે એનો મતલબ એવો થયો એની આ બાજુ ચોવીસ જણા બીજા બેઠા છે ચોવીસ અને અઢાર ચોવીસ ને આઠ બત્રીસ ને બેતાલીસ અને એક આ પોતે સીટ આનંદની હોય કે અવનીની હોય ગમેની હોય બાકી આપણે તો એક જ જગ્યા ગણવાની છે જ્યારે આનંદ અહીંયા હોય છે ત્યારે આનંદની આ બાજુ ચોવીસ છે અને આ જ જગ્યાએ અવની હોય તો અવનીની પહેલી બાજુ અઢાર જગ્યા હોય છે તો આ જગ્યાની ઓલી બાજુ અઢાર આ જગ્યાની આ બાજુ ચોવીસ ચોવીસને અઢાર બેતાલીસ અને એક જગ્યા તેતાલીસ ઓપ્શન એ આપણો જવાબ આવશે ભરતી કહું શું તમારા મગજમાં બેતાલીસ હાલતા હશે ચોવીસને અઢાર બેતાલીસ પણ આ જગ્યાને તમારે ભૂલવાની નથી ઓકે નેક્સ્ટ એક વ્યક્તિ એવું નિરીક્ષણ કરે છે કે એક લાઇનમાં તે આગળથી દસમો અને પાછળથી પંદરમાં નંબરે છે જો આ લાઇનમાં પચાસ વિદ્યાર્થીઓ કરવા હોય તો કેટલા ઉમેદવારો જોઈએ હવે એ વ્યક્તિ છે ને આગળથી દસમો છે અને ઓલેખોરથી પંદરમો છે જો જ્યાં દસમો છે ને એની પહેલાં નવ બેઠા હશે જ્યાં પંદરમો છે એની પહેલાં ચૌદ બેઠા હશે એટલે ચૌદ ને નવ ત્રેવીસ અને એક પોતે કુલ અહીંયા ચોવીસ જણા છે અથવા તમે એમ પણ ગણી શકો કે આ દસ આ બાજુથી પંદર પચીસ એક બાદ કરજો કેમ કે આ સ્થાન બે વખત ગણતરીમાં આવે છે એક વખત બાદ કરો એટલે એ ચોવીસ વધે હવે ચોવીસમાં કેટલા ઉમેરો તો છવ્વીસ થાય એ સોરી તો પચાસ થાય ચોવીસમાં છવ્વીસ ઉમેરીએ તો પચાસ થાય બરાબર જો ઓપ્શનમાં ચોવીસ છે ચોવીસ જવાબની નજીક એ છે એટલે ભૂલ પરીક્ષામાં કરતા નહીં બરાબર છે ને ઘણા એમ જ વિચારે કે પંદર ને દસ પચીસ પચીસમાં કેટલા નાખીએ તો પચાસ થાય તો કે પચીસ બે કુર્તી થી પચી સાચું લાગતું હોય પણ પચી તો કોઈ જવાબ આવશે નહીં કુલ કેટલા વિદ્યાર્થીઓ બેટા પચાસ બનાવવા માટે કેટલા ઉમેરવા પડે તો ઓકે એની પછી વિદ્યાર્થીઓના મેરિટ લિસ્ટમાં સતીસ સ્થાન દસમા ક્રમે છે ચિંતનની પાછળ રેન્ક મુજબ નવ વિદ્યાર્થીઓ છે તો તે બંનેની વચ્ચે કેટલા વિદ્યાર્થીઓ હશે ઓકે કુલ વિદ્યાર્થી કેટલા છે પિસ્તાલીસ આ પિસ્તાલીસ વિદ્યાર્થીઓનું એક લિસ્ટ છે સતીશનું નું સ્થાન દસમા ક્રમે છે મતલબ અહીંયા દસમા ક્રમે છે હવે કહે મુજબ નવ વિદ્યાર્થીઓ ચિંતન મતલબ ચિંતન જ્યાં પણ કાંઈ હોય અહીંયા ચિંતન છે એની નીચે બીજા નવ જણા છે તો નીચેથી ગણો તો ચિંતન સર કેટલામાં આવ્યા દસમાં દસ ઉપર દસ નીચે વીસ વ્યા ગયા સતીષભાઈ ઉપરથી દસ ચિંતનભાઈ નીચેથી દસ કુલ વિદ્યાર્થી કેટલા પિસ્તાલીસ તો એ સવાલ હું પૂછું કે બંનેની વચ્ચે આ મેરિટ લિસ્ટમાં કુલ પિસ્તાલીસ જણા છે દસ ઉપર ગયા ઉપર ટોટલ સતીશભાઈ ભેગા એમાં દસમાં ચિંતનભાઈ ભેગા દસમાં દસ આવી ગયા દસ ને દસ વીસ પિસ્તાલીસ માંથી વીસ કાઢો પચીસ જણા એ બંનેની વચ્ચે બેઠા હશે અથવા પચીસ જણા બંનેની વચ્ચે મેરિટ લિસ્ટમાં હશે ઓકે આગળ એક પરીક્ષામાં ગોવિંદનું સ્થાન ઉપરથી પંદરમું અને નીચેથી સોળમું છે તો કુલ કેટલા વિદ્યાર્થીઓ હશે હવે ગોવિંદને તો આપણે ગમે એટલા મો રાખીએ એમાં કંઈ વાંધો આવે નહીં બરોબર ગોવિંદ એક બાજુથી પંદરમો છે અને એક બાજુથી સોળમો છે બેનો સરવાળો કરો એકત્રીસ થયા એકત્રીસમાંથી એક બાદ કરો ત્રીસ ગોવિંદ ત્રીસમો હશે આરામથી દાખલો જોવો પંદર છે તો એની પહેલાં ચૌદ બેઠા હોય સોળ છે તો એની આ બાજુ પંદર બેઠા હોય ચૌદ અને પંદર ઓગણત્રીસ અને એક ગોવિંદસર પોતે ત્રીસ થઈ ગયા બરાબર અથવા પંદર ને સોળ એકત્રીસ એકત્રીસ એક વાત કરો એટલે ત્રીસ ચાલો આગળ એક વ્યક્તિ પૂર્વ દિશામાં જઈ રહ્યો છે તે સૌપ્રથમ ઘડિયાળના કાંટાની દિશામાં એકસો પાંત્રીસ ફરે છે અને પછી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ને ફરે છે તો હવે તે કઈ દિશામાં પહોંચ્યો હશે ખૂબ એટલે ખૂબ સરસ મજાનો દાખલા શરૂ થયા છે દિશા અને અંતરના એક એક વ્યક્તિ પૂર્વ દિશામાં જઈ રહ્યો છે મતલબ આ પૂર્વ દિશા છે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ પૂર્વ દિશામાં એ ભાઈ જઈ રહ્યો છે હવે એ કે છે હું કે ઘડિયાળના કાંટાની દિશામાં મતલબ આ ઘડિયાળનો કાંટો આમ કહેવાય ક્લોકવાઈઝ આપણે જેને કહીએ ને આમ ફરે એન્ટી ક્લોકવાઈઝ ઘડિયાળની વિરુદ્ધ દિશા કાંટામાં એ કેટલો ફરે છે એકસો પાંત્રીસ જે વ્યક્તિ આ દિશામાં જતો હોય ને એ આ દિશામાં જાય ને તો નેવું વંશના ખૂણા ફેરો કહેવાય અહીંથી આ નેવુંનો નો ખૂણો છે હવે પાછો અહીંયા ફરે તો નેવું બીજા થઈ જાય પણ આપણે નેવુંની ની જરૂર નથી આપણે ખાલી પિસ્તાલીસની જરૂર છે શા માટે કેમ કે એકસો પાંત્રી કરવાના છે તો જે વ્યક્તિ પૂર્વ દિશામાં જઈ રહ્યો છે આ જો એકસો ને નો ખૂણો બની ગયો આમ તમે સમજી શકો ને તો એકસો ને નો ખૂણો બની ગયો એટલે આ દિશામાં જાય છે પછી શું કે છે પછી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં નેવું ફરે છે હવે વિરુદ્ધ દિશામાં નેવું આવશે તો અહીંથી અહીંયા નેવું કહેવાય અત્યારેની પોઝિશન આ હશે સાચી પોઝિશન પહેલાં અહીંયા હતો ત્યાંથી એકસો પાંત્રીસ એટલે આ બાજુ આવ્યો ત્યાંથી પાછો ઉલટા નેવું એટલે અહીંયા આવ્યો તો હવે તે કઈ દિશામાં જઈ રહ્યો હશે અથવા પહોંચ્યો હશે તો આને ઈશાન આને અગ્નિ આને નૈઋત્ય અને આને વાયવ્ય કહેવાય તો અત્યારે વ્યક્તિ કઈ દિશામાં છે અગ્નિ દિશામાં છે જો પરીક્ષામાં આવો દાખલો પૂછાય ખાસ યાદ રાખજો ને ખાસ સાંભળજો ને યાદ પણ રાખજો બરોબર સમજવાનો પ્રયત્ન કરજો પરીક્ષામાં આવો દાખલો પૂછાય તો તમારે છે ને આટલું લાંબુ કરવાનું નથી ઘડિયાળના કાંટાની દિશામાં એકસો પાંત્રી ફરે છે આમ એકસો પાંત્રી ફરી ગયો દિશામાં બરોબર અને વિરુદ્ધ દિશામાં કેટલો ફરે છે તો કે નેવું તો આમાંથી નેવું એકસો પાંત્રીસ માંથી નેવું બાદ કરી કેલા પિસ્તાલીસ તો તમારે એને ખાલી પિસ્તાલીસ જ ફેરવવાનો છે હવે દાખલો સમજો એક વ્યક્તિ પૂર્વ દિશામાં જઈ રહ્યો છે અને ખૂણે એટલે આ નેવું અહીંયા હોય તો પિસ્તાલીસ એટલે અડધું અગ્નિ સમજાઈ ગયું જો આનો આ દાખલો એવો પૂછી શકે કે એ વ્યક્તિ એકસો પાંત્રીસ ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ભરે છે પછી ઘડિયાળની દિશામાં પાછું નેવું ભરે છે તો તમારે આ બાજુ પિસ્તાલીસ આપવાનું છે ઓકે આ દાખલો જો બગની આવશે પાછું આમ સમજાવતા તો બીજા પાટે ન ચડી જતા અને પાછા કઈ બીજું નો સમજવા મળતા બરોબર એ જે ઈશાન વાળું છે એ મેં ઉદાહરણ આપ્યું છે આ દાખલો જો બગની આવશે નેક્સ્ટ સૂર્યાસ્ત સમયે તમારો પડછાયો કઈ દિશામાં હોય સારું જ આગળ લખ્યું છે કે સૂર્યાસ્ત સમયે નીત્ર એમ લખ્યું ને કે પડછાયો કઈ દિશામાં હોય તો લોકો ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ચારે ચાર જવાબ લખી નાખે નોખા નોખા જે મગજ આ લઈ પડચાયો હંમેશા સૂર્યની વિરુદ્ધ દિશામાં હોય આ વસ્તુ મગજમાં ફિટ કરી નાખજો બહુ કામ લાગશે પડછાયો હંમેશા સૂર્યની વિરુદ્ધ દિશામાં હોય કહેવાનો મતલબ શું છે જ્યારે સૂર્ય પૂર્વમાં હોય ત્યારે પડછાયો આપણો પશ્ચિમમાં પડે સૂર્ય પશ્ચિમમાં હોય ત્યારે પડછાયો આપણો પૂર્વમાં પડે ઓકે વાત છીએ સૂર્યાસ્ત સૂર્યાસ્ત એટલે સાંજનો સમય સાંજના સમયે સૂર્ય પશ્ચિમમાં હોય સૂર્ય પશ્ચિમમાં હોય તો પડછાયો પૂર્વમાં હોય ચાર ઓપ્શનમાંથી પૂર્વ ગોતી લેજો અને આ પરીક્ષામાં દાખલો પૂછાય ને આવડે કે ન આવડે ટીક કરજો કરજો ને કરજો કારણ કે પડછાયો કોઈ ઉત્તર ને દક્ષિણમાં નહીં જાય પડછાયો સૂર્ય પૂર્વમાં હશે તો પશ્ચિમમાં પશ્ચિમમાં હશે તો પૂર્વમાં મતલબ તમારો સાચા પડવાની સંભાવના પચાસ ટકા છે એટલે પચાસ ટકા સાચો પડવાની સંભાવના છે ખોટા પડવાની સંભાવના બહુ ઘટી ગઈ બે દક્ષિણ જ આવશે દાખલો આગળ આવશે હું બતાવીશ તમને બરોબર આમાં જવાબ અત્યારે પશ્ચિમ બાજુ સૂર્ય છે સૂર્યાસ્ત એટલે પશ્ચિમ બાજુ તો તમારો જવાબ આવશે પૂર્વ આની જગ્યાએ એમ પૂછ્યું કે સૂર્યોદય સમયે તો સૂર્યોદય સમયે સૂર્ય પૂર્વમાં હોય પશ્ચિમમાં તમારો પડછાયો હોય નેક્સ્ટ એક સૈનિકને પીછે મૂળ નો ઓર્ડર મળે છે ત્યારબાદ બાયે મૂળ મૂળ નો ઓર્ડર મળે છે સૈનિક નું મુખ અત્યારે પૂર્વ દિશામાં હોય તો પહેલા કઈ દિશામાં હશે ચાલો ચારે ચાર દિશા લખી દઈએ આપણે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ સમજવા માટે આપણે સૈનિકને બધી ઊંધા ઓર્ડર પહેલાં આપવાના છેલ્લે સૈનિક નું મુખ કઈ બાજુ છે તો કે પૂર્વ બાજુ છે હવે શું કે છે સૈનિકને સૈનિકે છેલ્લો ઓર્ડર કયો લીધો હતો કે બાયે મૂળ બાહ્ય એટલે ડાબી બાજુ મોડવાની વાત કરે છે બરાબર બાંયે એટલે ડાબુ થાય એ ખબર હોવી જોઈએ બાહ્ય મૂળ એટલે ડાબી બાજુ ફરવાનું તો હવે આપણે એને ઊંધું કરો જમણે ફેરવો તો સૈનિક આ બાજુથી જમણે ફરે તો સૈનિક અહીંયા હોય હવે શું કહે છે એની એની પહેલાંનો ઓર્ડર સૈનિકનો શું છે તો કે પીછે મૂળનો તો આનું પીછે મૂળ અહીંયા થઈ જાય આ તમારો જવાબ છે જે દિશા હોય હવે સમજાવી દઉં બધું તમને જોજો જવાબ આ હું આવ્યું પેલા એક કે ઉત્તર ઓપ્શન એ તમારે સાચો જવાબ છે હવે સમજો અત્યારે સૈનિક ઉત્તર દિશા તરફો છે સૈનિકને ઓર્ડર મળે કે પીછે મૂળ એટલે સૈનિક સીધો દક્ષિણ બાજુ આવ્યો અહીંથી એને પીછે મૂળનો ઓર્ડર પેલો પેલો ઓર્ડર કયો મળ્યો પીછે મૂળ એટલે અહીંયા સીધો અહીંયા આવ્યો હવે એને હું કહેશ કે બાહ્ય મૂળ તો અહીંથી સૈનિક જ્યારે દક્ષિણ બાજુ હોય બાહ્ય મૂળવાનું કે આ બાજુ ફરી જવાનો છે ને આ બાજુ એટલે દિશા કઈ કહેવાય પૂર્વ જો અહીંયા પૂર્વ દિશામાં એનું મુખ છે બરાબર એટલે જવાબ હું આવશે આપણો ઉત્તર જવાબ આવશે એની પછી રમેશ પશ્ચિમ દિશામાં ચાર કિલોમીટર ચાલે છે તેથી ડાબી બાજુ વળી છ કિલોમીટર ચાલે છે ખૂબ સરસ મજાનો દાખલો છે આ દાખલો શીખવાડતા પહેલાં તમને એક ખાસ નાની એમથી સૂચના આપી દઉં કે આમાં ઓપ્શનમાં છે ને આ એક સૈન્ય તમારે દસ સમજ ઝીરો સૈન્ય દસ સમજવાના છે બરાબર એ પ્રિન્ટ મિસ્ટેક હતી સુધારો આપ્યો તો પણ કદાચ ધ્યાનમાં રહ્યો નથી ઓકે એની પહેલાં હું એક અગત્યની સૂચના આપી દઉં આ દાખલામાં જ્યારે કાઠ બનતો હોય દિશા અંતરની અંદર કાઠ બનતો હોય ત્યારે હંમેશા તમારે આ એક જોડ યાદ રાખવાની છે એક બાજુ ત્રણ હોય બીજી ચાર હોય તો એનો કર્ણ પાંચ જ હોય એક બાજુ છ હોય આઠ હોય તો કર્ણ દસ જ હોય એક બાજુ નવ હોય બીજી બાર હોય તો કર્ણ પંદર જ હોય એક બાજુ બાર હોય બીજી સોળ હોય તો કર્ણ વીસ જ હોય બરોબર ચોકવું ચોકે ચોકે પાંચ ચોકવું બરોબર આ બધું એક લાઇનમાં જ છે અમુક અપવાદ છે કે જે આની જેવી લાઈનમાં આવતી નથી એ ખાસ ગોખવાની છે બાર પાંચ તેર ચોવીસ સાત પચીસ ચાલીસ નવ એકતાલીસ પંદર આઠ હર હવે પહેલી ત્રણેય બહુ સરસ મજાની યાદ રજ આવી છે આ જો એક એકી છે પાંચ સાત નવ બરોબર હવે જુઓ બાર હોય ને બાર મોટી બાજુ તો એનો કર્ણ તેર આવશે મોટી બાજુ ચોવીસ હોય તો એનો કર્ણ આવશે મોટી બાજુ ચાલીસ હોય તો એનો કરણ એકતાલીસ આવશે એક આ એક તારીખ યાદ રાખી લેવાની છે બે હજાર હત્તર આપણે સ્વતંત્રતા દિવસ ઉજવીએ પંદરમી ઓગસ્ટ બે હજાર હત્તર એટલે પંદર આઠ સત્તર જુઓ પંદર આઠ હર એ યાદ રાખી લેવાનું છે હવે આ કેવા હું માગું છું અહીંયા સમજો આ બાજુ ત્રણ હોય આ ચાર હોય તો આ પાંચ જ હોય આ છ હોય આઠ હોય તો દસ જ હોય આ બાર હોય આ પાંચ હોય તો આ તેર જ હોય આ ચાલીસ હોય આ નવ હોય તો એકતાલીસ હોય આ ચોવીસ હોય આ સાત હોય તો આ પચીસ જ હોય બરોબર ચાલો હવે આ દાખલો આપણે ગણવાનો છે રમેશ પશ્ચિમ દિશામાં ચાર કિલોમીટર ચાલ્યો એટલે અહીંયા રમેશને અહીંથી આપણે પશ્ચિમ દિશામાં ચાર કિલોમીટર લાવ્યો ચાલો આ ચાર કિલોમીટર રમેશ ચાલી ગયો ત્યાંથી ડાબી બાજુ વળીને છ કિલોમીટર ચાલે છે એટલે ચાર છે તો હવે છ આલ્યો ત્યાંથી ફરી જમણી બાજુ વળીને ચાર કિલોમીટર ચાલે એટલે પાંચ ચાર આલ્યો હવે તે તેના પ્રસ્થાન બિંદુથી કેટલો દૂર હશે ખાસ સમજો મિત્રો રમેશ નામનો છોકરો છે અહીંથી ચાર કિલોમીટર પશ્ચિમમાં આલો પછી ડાબી બાજુ વળીને છ આયો જમણી બાજુ વળીને ચાર આવ્યો તો એ પોતાના પ્રસ્થાન બિંદુથી એટલે કે અહીંથી અહીંયા કેટલો દૂર હશે ચાર ને છ દસ ને ચાર ચૌદ ઓપ્શન એ ખોટો છે ચાર છે દસ ને ચાર ચૌદ આપણને સીધું એમ જ લાગે કે કેટલું અંતરને કાપી નાખ્યું બરાબર કેટલો દૂર છે એવું પૂછ્યું છે અહીંયા તમે જુઓ થોડું ચિત્ર મારું ભારેમાંથી છે એટલે સમજી લેજો તમે અહીંયા એક કાટકોણ ત્રિકોણ બનાવવાનું છે બની જ ગયો છે ઇન શોર્ટ સમજવાનું શું છે તમારે આ બાજુ ચાર છે ને તો આ બાજુ ચાર જ હશે અને આ બાજુ છ છે તો એની સામેની બાજુ છ જ હશે ફરતી બોલું છું ચાર આમ હાંક્યો છ આમ હાંક્યો ચાર આમ હાંક્યો હવે આ બાજુ ચાર છે અને આ પણ ચાર છે તો ચાર ને ચાર આ આઠ થઈ ગઈ આ બાજુ છ છે તો આ છ છે તો આ છ આઠ અને આ ગોતવાનું હવે કાટકોણ ત્રિકોણ કેવો બીનો જુઓ દેખાય તમને ચાર ને ચાર આઠ અને આ છ હામે લખી છે બાજુ છ હોય આઠ હોય તો દસ ઓપ્શનમાંથી તમારે દસ ગોતવાનું છે તમને મેં અગાઉ સૂચના આપી દીધી કે ઓપ્શન ડી માં જીરો દેખાય છે ખરેખર અહીંયા એકડો આછો છે થોડો એટલે મેં ઘાટો કરીને અહીંયા દસ તમને કરી દીધા છે બરોબર છે ઓકે જવાબ આવે દસ અને પાયતા કોરસના પ્રમાય મુજબ તમે આને સૂત્રથી ગણી શકો એસી સ્કવેર ઇઝ ઇક્વલ ટુ એબી બી સ્કવેર વધતા બીસી સ્કવેર પાયતા કોય ધોરણ દસમાં આવતો કરણનો વર્ગ બરાબર સામેની બાજુનો વર્ગ વધતા પાસેની બાજુનો વર્ગ આ એ જ વસ્તુ છે કાટકોલ ત્રિકોણ બનાવે બરોબર જો આ ત્રણ હોય ચાર હોય તો પાંચ જ હોય હવે દાખલા તરીકે એક પ્રશ્ન આવો તમને પૂછી એવો બહુ સરસ મજાનો છે એક વ્યક્તિ પોતાના પ્રસ્થાન બિંદુથી પૂર્વ બાજુ ચોવીસ કિલોમીટર ચાલે છે અને ત્યારબાદ જમણી બાજુ સાત કિલોમીટર ચાલીને ઉભો રહી જાય છે તો હવે તે પોતાના ઘરથી કેટલો દૂર હશે તો આપણે બધું ટીક કરીએ પણ પચીસ તો ન જ કરીએ કે ચોવીસ તો આટલું બધું થઈ ગયું છે હવે આ સાત કિલોમીટર આવ્યો તો થોડું ઘણું તો વધારે લખવાની ઈચ્છા થાય આપણને પણ નહીં કરવાની એવી ઈચ્છા ચોવીસ હાથની આરે કરણ હંમેશા પચીસનો નો જ બનશે જો અહીંયા જોડ લખેલી છે બધી બરાબર જે એપ્લિકેશનની અંદર તમને ગણિતની બુક મૂકી છે એ બુકની અંદર ત્રિકોણમાં તમે જઈને જોજો આ તમામે તમામ માપ તમને અંદર લખેલા છે ઓકે આગળ એક વ્યક્તિ ઉત્તર તરફ દસ કિલોમીટર મુસાફરી કરે છે ત્યાંથી બાર કિલોમીટર પૂર્વ તરફ જાય છે ત્યાંથી બાર કિલોમીટર પશ્ચિમ તરફ જાય છે ત્યાંથી અઢાર કિલોમીટર દક્ષિણ તરફ જાય છે તો કેટલું દૂર હશે કેટલું લાંબુ લાંબુ આપેલું હોય બરોબર પણ તમે પેન લઈને ગણવા મળો ને એટલે કાંઈ હોય નહીં જો કઈ રીતે હોય ઉત્તર તરફ દસ કિલોમીટર આ દસ કિલોમીટર આંકી દીધો ત્યાંથી બાર કિલોમીટર પૂર્વ બાજુ આ પૂર્વ બાજુ બાર આંકી દીધો ત્યાંથી બાર કિલોમીટર પશ્ચિમ બાજુ તો અહીંથી પાછો રિટર્ન બાર અહીંયા પાછો આવી ગયો ત્યાંથી અઢાર કિલોમીટર દક્ષિણ બાજુ મતલબ અહીંયા અઢાર તો આ જો આખું અઢાર હોય તો દસ કપાઈ ગયું તો આ બાકીનું કેટલું હોય આ આખું અઢાર છે આ દસ વી ગયું તો આ કેટલું હોય તો લખ્યું છે આઠ પોતાના પ્રારંભ બિંદુથી કેટલો દૂર હશે ઓપ્શન એ આઠ જવાબ આવે ચાલો ને પછી તરુણ તેના ઘરેથી પૂર્વ દિશામાં ત્રણ કિલોમીટર અંતર ચાલ્યો ત્યાંથી ડાબી બાજુએ વળીને ચાર કિલોમીટર અંતર આવેલા મંદિરે ગયો ઓકે બહુ સિમ્પલ દાખલો છે તરુણ પોતાના ઘરેથી ત્રણ કિલોમીટર પૂર્વમાં આઈ એટલે આ ત્રણ આવ્યો ત્યાંથી ડાબી બાજુ વળ્યો ડાબું વળે કે જમણું વળે કાટખૂણે વળે છે ચાર આવ્યો તો હવે આ અંતર ગોતવાનું છે પછી કોઈ એવું મગજ નથી દોડાવવાનું કે સાહેબ અમે અહીંથી આમ ગયા તો આ ને ચાર હાથ આવે લખવાના તમારા માર્ગ કપાશે હું ના પાડતો નથી બરાબર ઘણા એમ કહે છે પછી અહીંયા રસ્તો ન હોય તો તમને ક્યાં પૂછ્યું કે આ તમે જાવ એમ તમને એમ પૂછ્યું કે અંતર કેટલું દૂર છે બરોબર એટલે બહુ બુદ્ધિ દોડાવી નહીં ત્રણ ને ચાર હોય તો કાટકોણ ત્રિકોણની અંદર કર્ણ પાંચ જ હોય ચાલો એની પછી સવારે સૂર્યોદય સમયે સવારે સૂર્યોદયનો સમય છે ભાઈ એનો મતલબ એવો થયો કે સૂર્ય છે પૂર્વ દિશામાં હશે આશિષ રસ્તા પર ઊભો છે વિપુલ જે આશિષની વિરુદ્ધ દિશામાંથી આવી રહ્યો છે તેણે જોયું કે આશિષનો પરછાયો પોતાની ડાબી બાજુ પડે છે એટલે કે વિપુલની ડાબી બાજુ પડે છે તો આશીષનો મુખ કઈ દિશામાં હશે હવે આ દાખલો બહુ એટલે બહુ હેલો છે મેં તમને એવું કીધું તો ખબર છે કે પરછાયવાળો દાખલો ટીક કરવાનો જ તે કેમકે પડછાયો પૂર્વ અથવા પશ્ચિમમાં જ હોય આ દાખલો ટીક કરવાનો જ તે એનો મુખ અથવા એ આવતો હોય ઉત્તર અથવા દક્ષિણ જ હોય આમાં કોઈથી પૂર્વ પશ્ચિમ જવાબ આવે નહીં દાખલો જોઈએ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ સૂર્યોદયનો સમય છે મતલબ સૂર્ય પૂર્વ દિશામાં હશે તો પડછાયો એનો પશ્ચિમ દિશામાં પડે આ બાજુથી એક વ્યક્તિ આવે છે એનો પડછાયો અહીંયા પડે છે આ બાજુથી એક વ્યક્તિ આવે છે એનો પડછાયો અહીંયા પડે છે સૂર્ય આ બાજુ તો બેના પડછાય અહીંયા જ પડે અહીંયા જ પડવાના છે હવે સમજો શું કે છે એ ડાબી બાજુ પડછાયો પડે છે કોની ડાબી બાજુ તો કે વિપુલની ડાબી બાજુ આશિષનો પડશે વિપુલની ડાબી બાજુ હવે જો આ વિપુલ આ વિપુલ હોય ને આ વિપુલ હોય ને તો આ એની જમણી બાજુ થઈ મતલબ એ વિપુલ હોય નહીં આ વિપુલ હોય તો વિપુલને આ ડાબી બાજુ થઈ મતલબ આ વિપુલ છે અને આ આશિષ છે બહુ વ્યવસ્થિત સમજાવ્યું છે જો ફરતી બોલું છું આખું ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ સૂર્યોદયનો સમય છે સૂર્ય પૂર્વમાં હોય બંને ભાઈઓના પરછાયા પશ્ચિમ દિશામાં હોય જે વ્યક્તિ આમ જતો હશે એનો પરછો અહીંયા પડે જે વ્યક્તિ આમ આવતો હશે એનો પરછો અહીંયા પડે આમ જે વ્યક્તિ આવે છે એની જમણી બાજુ પડછાયો છે આ અને આમ જે વ્યક્તિ જાય છે એની ડાબી બાજુ પડછાયો છે આ બરાબર આપણને કયો પૂછ કીધેલો છે ડાબી બાજુનો કોની ડાબી બાજુ વિપુલની ડાબી બાજુ મતલબ આ વિપુલ છે અને આ આશીષ છે હવે રકમ સેટ કરો એક બાજુથી આશીષ આવે છે એક બાજુથી વિપુલ આવે છે વિપુલે જોયું વિપુલે જોયું કે આશીષનો પરછાયો આશીષનો પરછાયો પોતાની ડાબી બાજુ એટલે વિપુલની ડાબી બાજુ પડે છે બરોબર હવે આ બધું સેટ થઈ ગયું છે સવાલ હું પૂછ્યો છે જો આટલું તમે કરીને ઉતાવળમાં જવાબ લખી નાખો કે ઉત્તર ખોટું પડે શું લેવા ખોટું પડે આશીષનું મુખ કઈ દિશામાં હશે આશીષ ઉત્તરમાંથી આવી રહ્યો છે પણ એનું મુખ દક્ષિણ બાજુ હોય જે ઉત્તરમાંથી સામેથી આવી રહ્યો છે એનું મુખ હંમેશા દક્ષિણ બાજુ હોય બરાબર એક મંદિર ઉત્તર દિશામાં હોય પણ એવું સંભવ બારણું પણ ઉત્તર દિશામાં જ હોય એનું બારણું દક્ષિણમાં જ હંમેશા ખુલતું હોય એટલે જવાબ આવશે તમારો દક્ષિણ આશિષ આ આશિષ છે ઉત્તર દિશામાંથી આ બાજુ આવી રહ્યો છે જે આ બાજુ ત્યાં આવતો હોય તો એનો મોઢો આ બાજુ જોઈ ઊંધો ઊંધો તો આશિષ આવેલો ન આવતો ને તો પડી જાય બરાબર આપણે એને પાડી દેવાનો નથી એટલે જવાબ આવશે દક્ષિણ ચાલો નેક્સ્ટ એક નદી પશ્ચિમથી પૂર્વ તરફ વહે છે સરસ મજાનો દાખલો છે આ નદી વહે છે આ પશ્ચિમ છે આ બાજુ જાય છે નદી આગળ જતા ડાબી બાજુ વળી એટલે કે ડાબી બાજુ આ બાજુ વળે છે નદી ડાબી બાજુ આમ વળે છે એક નાની ટેકરી ફરીને અહીંયા એક ટેકરી છે ટેકરી ફરીને અર્ધ ગોળાકાર જો અર્ધ ગોળાકાર કોને કહેવાય આ નદી છે ને આ આખું અર્ધ ગોળાકાર એક થઈ ગયું જે નદી જે દિશામાં જઈ છે ડાબી બાજુથી અર્ધ ગોળાકાર આ રીતે લીધી બરાબર અને પછી શું છે અર્ધ ગોળાકાર લઈ ફરી ખૂણે ડાબી બાજુ એટલે નદી અત્યારે અહીંયા છે અત્યારે નદી અહીંયા પોગી છે આમ છે હવે ડાબી બાજુ કઈ હતી નદીની આ બાજુ થઈ અને એ પણ કાટ ખૂણે મતલબ અહીંથી એકદમ આમ વહી જશે ડાબી બાજુ એ કાટ ખૂણે તો અંતે નદી કઈ દિશામાં વહેતી હશે નદી જે દિશામાં જઈ રહી હતી એ જ દિશામાં જશે મતલબ પૂર્વ જવાબ તમારો આવશે આ દાખલાને ફરીથી કરી દઉં છું એક્સપ્લેન પશ્ચિમ બાજુથી એક નદી પૂર્વ બાજુ જાય છે ડાબી બાજુ અર્ધ ગોળાકાર વળાંક લેશે જો આ બાજુ આપણે અર્ધ ગોળાકાર વળાંક લીધો હવે નદી આ બાજુ આવે છે ટૂંકમાં એનું વહેણ આ બાજુનું છે પણ એકદમથી હું કહેશ કે પાછી ડાબી બાજુ અર્ધ ગોળાકાર ફરી કાટખૂણે ડાબી બાજુ વળે છે એટલે કાટખૂણો એટલે સીધો આમ જ થઈ ગયું એટલે હવે નદી કઈ બાજુ જતી હશે પૂર્વ દિશા બાજુ જતી હશે ચાલો એની પછી બબીતા પશ્ચિમ તરફ ચૌદ મીટર ચાલીને આવા બધા દાખલા છે લાંબા લાંબા લાગે ને હારવાર ગણતા જવા બહુ મજા આવે તમને જુઓ પશ્ચિમ બાજુ ચૌદ કિલોમીટર એટલે આ ચૌદ આલી ચાલીને તેની જમણી બાજુ વળે ચૌદ મીટર હવે આ જે વ્યક્તિ આવતી હોય ને જમણી બાજુ આ થાય આ પાછા ચૌદ આ બાજુ પછી ડાબી બાજુ વળીને દસ મતલબ આ દસ ફરી ત્યાંથી ડાબી બાજુ ચૌદ એટલે આમ જે વ્યક્તિ આવતી હોય ડાબી બાજુ આ થાય ચૌદ ચાલે છે તો તે તેના પ્રસ્થાન બિંદુથી કેટલા મીટર દૂર હશે પરીક્ષામાં ભૂલ એ જ પડી જાય કે તમે આ ખૂણાથી આ ખૂણાનું અંતર કેટલું જુઓ છો દસ અને દસ ટીક કરો છો પણ વાસ્તવિકમાં બબીતાનું પ્રસ્થાન બિંદુ આ છે મતલબ દસ આ અને ચૌદ આ તમારો જવાબ આવે ચોવીસ ઓપ્શન બી બરોબર ચાલો નેક્સ્ટ ઘડિયાળમાં છ વાગ્યાનો સમય થયો છે જો મિનિટ કાંટો નૈઋત્ય દિશામાં હોય તો કલાક કાંટો કઈ દિશામાં હોય હવે પેલા વસ્તુ તો એ કે છ વાગ્યાનો સમય એટલે બંને કાંટા એકઝટ સામસામાં હોય સામસામા એટલે ઈશાન અગ્નિ નૈઋત્યને વાયવ્ય ઈશાન બીજો કાંટો ક્યાં હશે નૈઋત્યની એક ઝેડ સામે હશે હવે આમાંથી નૈઋત્યની ઝેટ સામે કઈ દિશા આવે છે એવું તમે કોમેન્ટમાં જ મને લખી દેજો એટલે મને ખ્યાલ આવે કે તમે લોકો ચાલી ઉધી એક ધારો મને સાંભળ્યો છે ઓકે નેક્સ્ટ અંક શ્રેણી હવે કાંઈક તમને મજા આવ્યું આવશે ઓલું બધું બોરિંગ બોરિંગ હેલું હેલું હતું હવે કાંઈક માલદાર આવ્યું એકસો પચીસ બસો સોળ ત્રણસો પાંચસો બાર સાતસો ઓગણત્રીસ શું છે આ તો કે આ શ્રેણી છે પણ શ્રેણીના ઘણા બધા પ્રકાર ક્રમમાં શ્રેણી હોય એકી હોય બેકી હોય અવિભાજ્ય હોય વિભાજ્ય હોય વર્ગ હોય ઘન હોય વર્ગમાં ઉમેરવાના હોય ઘનમાં ઉમેરવાના હોય બંને વચ્ચેનો તફાવત ક્રમશઃ વધતો હોય ક્રમશઃ ઘટતો હોય ક્રમશઃ ગુણાકારના સંબંધ હોય ક્રમશઃ ભાગાકારના સંબંધ હોય ઘણું બધું હોય આની અંદર આ શ્રેણી હું કહેવા માગે છે જોતા વેદ ખબર પડે કે આ પાંચનો ઘન છે તો પછી આગળ આ લો છનો ઘન સાતનો ઘન આઠનો નવનો તો હવે કોનો વારો આવ્યો દસનો ઘન દસનો ઘન કેટલો થાય લખજો કોમેન્ટમાં લખજો નેક્સ્ટ ઓકે આ દાખલો બે છ બાર વીસ ત્રીસ પોલીસ કોન્સ્ટેબલમાં પૂછાઈ ગયો તો પોલીસ કોન્સ્ટેબલમાં પૂછાણો હોય પહેલાં આપણે રિઝનિંગની બુકમાં આપણે પૂછી લીધેલો શું તમે જોઈ લીધો જૂની બુક બધી બે છ બાર વીસ અને ત્રીસ દાખલો કેટલી રીતે ગણી શકાય આવડો આ જુઓ આ બેની વચ્ચે ચારનું અંતર છે તો આ બેની વચ્ચે છનું અંતર આ બેની વચ્ચે આઠનું અંતર આ બેની વચ્ચે દસનું અંતર તો હવે વારો કોનો આવે છે એ પહેલાં જોઈ લઈએ ચાર છ આઠ દસ વારો કોનો આવ્યો બાર બે ને ચાર છ છ ને છ બાર બાર ને આઠ વીસ વીસ ને દસ ત્રીસ ત્રીસ ને બાર બેતાલીસ તમારો જવાબ હું આવે બેતાલીસ બીજી રીતે પણ આ દાખલો ગણી શકાય કઈ રીતે તો કે એક અને બેનો ગુણાકાર બે એકા બે બે અને ત્રણનો ગુણાકાર બે તેરી છ ત્રણ અને ચારનો ગુણાકાર ત્રણ ચોખ્ખું બાર ચાર અને પાંચનો ગુણાકાર વીસ પાંચ અને છનો ગુણાકાર ત્રીસ જો અહીંયા એક બે બે ત્રણ ત્રણ ચાર ચાર પાંચ પાંચ છ તો હવે છ સાત છ સત્તા બેતાલીસ આ રીતે પણ આનો જવાબ આવી શકે ત્રીજી મેથડથી પણ આ આ થઈ છે આ શ્રેણી ત્રીજી મેથડથી પણ ગણી શકાય કઈ રીતે તો કે આ જે છે એકનો વર્ગ વધતા એક છે આ છ સેહી તો કે બેનો વર્ગ વધતાં બે છે આ બાર સે તો કે ત્રણનો વર્ગ વધતાં ત્રણ છે આ વીસ સેહી તો કે ચારનો વર્ગ વધતાં ચાર છે આ ત્રીસ છે એ તો કે પાંચનો વર્ગ વધતા પાંચ છે એકનો વર્ગ વધતા એક બેનો વર્ગ વધતા બે ત્રણનો વર્ગ વધતા ત્રણ ચારનો વર્ગ વધતા ચાર પાંચનો વર્ગ વધતા પાંચ તો વારો આવ્યો છનો વર્ગ વધતા છનો વર્ગ છત્રીને વધતા છ બેતાલી છત્રીને છ બેતાલીસ જોયું એક જ શ્રેણી ત્રણ રીતે ગણી શકાય બરાબર જેટલા મગજ હશે તુંડે તુંડે મતિ ભિન્ન એક સંસ્કૃતની કહેવત છે જેટલા લોકો હોય એટલા મગજ હાલે આટલી રીતે તમે આ દાખલા સોલ્વ કરી શકો અને ગણિત ઘણી રીતે ગણી શકાય છે એનું નાનું તો ઉદાહરણ છે એટલે ઘણા એમ કે સાહેબ મારે તો આમ આવે મારે તો આમ આવે મારે તો આમ આવે અરે જેમ આવે એમ અને કાંઈ ન આવે તો અહીંયા બેતાલીસ આવ્યા એટલે માર્ક મળ્યો બેતાલીસ જવાબ લાવી દેવાનો છે ઓકે નેક્સ્ટ ચાર છ દસ સોળ છવ્વીસ બેતાલીસ તો પછી શું આવે ચાલો આની અંદર પણ બહુ સરળ સરળ છે અને સરસ મજાની શ્રેણી છે આ બેની વચ્ચે તફાવત બેનો છે આ બેની વચ્ચે ચારનો આ બેની વચ્ચે છનો આ બેની વચ્ચે સોળ ને છવી દસનો આ બેની વચ્ચે સોળનો બે ચાર છ તો બે ને ચાર બેનો સરવાળો છ છ ને ચાર દસ દસ ને છ સોળ સોળ ને દસ તો અહીંયા સરવાળો આવશે છવ્વીસ બેતાલીસ ને છવ્વીસ અડસઠ જવાબ આવશે બરાબર તમે નિરાંતે જોજો મેં શું કર્યું છું આમાં કાંઈ નવું કર્યું નથી પણ આ દાખલો આની કરતાં પણ હેલો કઈ રીતે થઈ જાય જુઓ ચાર ને છ આ બેનો સરવાળો થઈને દસ આવ્યા તો હવે દસ ને છ સોળ આવ્યા સોળ ને દસ છવ્વીસ આવ્યા છવ્વીસ ને સોળ બેતાલીસ આવ્યા તો બેતાલીસ ને છવ્વીસ બેતાલીસ ને છવ્વીસનો સરવાળો અડસઠ થવો જોઈએ નેક્સ્ટ ચોત્રીસ અઢાર દસ છ અને ચાર હવે ચોત્રીસ ને અઢાર આ ની વચ્ચે તફાવત સોળનો છે આ ની વચ્ચે તફાવત આઠનો છે આ ની વચ્ચે તફાવત ચારનો છે આ બેની વચ્ચે તફાવત છ ને ચાર એટલે બેનો છે પહેલાં સોળનો તફાવત પચાસ ટકા અડધા થઈ ગયા આઠ એના અડધા થઈ ગયા ચાર એના અડધા થઈ ગયા બે તો હવે એના અડધા કેટલા થાય એક તો ચાર ને એકનો તફાવત ત્રણ ઓપ્શનમાંથી ત્રણ ગોતવાના છે ઓપ્શન ડી સમજાણું જો પોલીસ કોન્સ્ટેબલની અંદર પૂછાણું તો પણ પોલીસ કોન્સ્ટેબલની અંદર આ ચોત્રીસ નહોતા અઢારથી શરૂ થતું હતું અઢાર દસ છ ચાર જવાબ આવતો તો ત્રણ તે બરાબર આ સિરીઝ પણ આપણી બુકની અંદર હતી ભાઈ ઓકે આગળ એક ચાર નવ સોળ આ થોડોક અઘરો દાખલો છે જવાબ તમારે આપવાનો છે કેમ કે આ એકનો વર્ગ બે નો વર્ગ ત્રણ નો વર્ગ ને ચાર નો વર્ગ પછી હું આવી તમને ખ્યાલ આવી જાઉં જોઈએ કોમેન્ટમાં લખજો પિસ્તાલીસ માં પચીસ એવું લખજો ચાલો ઓગણ પચાસ આ તમને જ લાગે હેલું લાગે તો જવાબ આપજો હું આઈ હોપ કે તમે એક ગાય અત્યારે જે જવાબ મનમાં વિચાર્યો ને ખોટો જ હશે બરોબર તમે હું વિચારો છું એ મને ખબર હતી પછી જવાબ ખોટો જ હશે તમને આ બધા વર્ગો દેખાય છે સંખ્યાઓ દેખાય છે ઓપ્શનમાં એ બધું હરખું હરખું છે બરાબર પણ ગેરંટી સાથે કહું છું કે આનો જવાબ તમે ખોટો આપશો જે દિવસે આ વિડીયો અપલોડ કરીશ એના ચોવીસ કલાક પછી છેતાલીસમાં દાખલાનો જવાબ અંદર લખીશ બરાબર છે અને પછી તમે જો તમે કોમેન્ટ કરજો પાછા તમે એમ કહેજો કે સાહેબ અમે આ પછી હું કોમેન્ટ કરું હું જવાબ લખું તમે એમ ન કહેતા કે સાહેબ અમે તો એક્યાસી વિચાર્યો જ હતો એટલે એવું થવું જોઈએ નહીં બરાબર જોઈએ આપણે આનો જવાબ કોણ સાચો લખે છે પહેલાં જ ખાય કોણ સાચો લખે છે ચાલો નેક્સ્ટ બે ત્રણ દસ પંદર છવ્વીસ તો હવે કોનો વારો આવ્યો ને ઓકે તો ટ્વિસ્ટેડ દાખલો છે શું ટ્વિસ્ટ કરે છે એ એકનો વર્ગ વધતા એક છે ત્રણ તો કે બે નો વર્ગ માઇનસ એક છે ત્રણ નો વર્ગ વધતા એક ચાર નો વર્ગ માઇનસ એક પાંચ નો વર્ગ વધતા એક ક્રમશઃ તો વર્ગ જુઓ

આઠ હત્યાવીસ ચોસઠ સો એકસો પચીસ બસો સોળ ને ત્રણસો તેતાલીસ ખરેખર આ બધા દાખલા છે ને મને એમ થાય કે આની પરીક્ષા લઉં ને તો બહુ મજા આવે કેમકે આમ જેટલું દેખાવમાં હેલું લાગે ને પરીક્ષામાં આ તમારો માર્ક લઈ જાય તમને પોઈન્ટ પચીનું નુકસાન આવા જ દાખલા અપાવશે બરાબર થોડાક તમારા વિચારો વ્યવસ્થિત કરજો આમ વિચારોની એક દિશા હોય બરાબર આ બધું જોઈને એટલે તમને વર્ગઘન દેખાય છે અને આ એક સારી સંખ્યા દેખાય છે આ એક જ અયોગ્ય છે એવું બની શકે હો આ સો એક તમને સારા દેખાય કે એ તો ઓકે છે આ બધામાં તમે ગોતતા હોય આના કાંઈ તાળા મળે છે કે નહીં નહીં આ એક જ અયોગ્ય છે સાચું જ કહું છું હું લેવાય કહી દઉં આ ઘન છે 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 માત્ર સો છે એ વર્ગ છે એટલે ઓલી બધી ઘનની જે શ્રેણી હાલી આવે છે એમાં ભૂલમાં વર્ગ વાળું અહીંયા આવી ગયો ચાલો નેક્સ્ટ કઈ સંખ્યા બંધ બેસતી નથી આ પેચીદો પ્રશ્ન કહેવાય કઈ સંખ્યા બંધ બેસતી નથી ગણતરીને હિસાબ કરતા આવડતું હોય તો પરીક્ષામાં તમે આ એક મિનિટની અંદર જવાબ લાવી શકો કઈ રીતે આ આમાં એ લોકો લોજિક હું દોડાવ્યું છે જુઓ એક બે નવ ચુમ્માલી બસો સડસઠ અને અઢારસો ને ચોપન અહીંયા એટલે લખ્યું કે ઉપર તમને ઓલું નો થાય હવે મને આટલી ખબર છે કે અહીંયા ગુણ્યા પાંચ માઇનસ એક છે અને અહીંયા ગુણ્યા પાંચ માઇનસ એક ગુણ્યા ત્રણ માઇનસ એક જો બે ઉપરથી બંધ બેસાડવું પડે કેમકે આના ગુણાકાર ભાગાકાર મનન તમને કોઈને પરીક્ષામાં ન આવડતા હોય પણ આ બે આ બે કે ત્રણ સંખ્યા ઉપરથી આખું આપણે બને છે શું બને છે જુઓ ગુણ્યા ત્રણ માઇનસ એક ગુણ્યા ચાર વત્તા એક ગુણ્યા પાંચ માઇનસ એક આનો મતલબ એવો છે કે તમારે સુધી આમ લઈ જવાનું છે ગુણ્યા અને આઠ પ્લસ એક એની પછી સંખ્યા હોય તો હવે ચેક કરો આપણે ત્રણ એકા ત્રણ માંથી એક જાય બે સાચું છે બે ચોખું આઠ ને એક નવ સાચું છે નવ પંચા પિસ્તાલીસ માંથી એક જાય ચુમ્માલીસ સાચું છે ચુમ્માલીસ છક અને એમાં વત્તા એક ઉમેરવાના છે તો ચાર છક ચોવી ચોગડો છે એટલે આવે ને વત્તા એક એટલે પાંચડો આવે છે આંખ્યું બંધ કરીને આ ખોટું છે શા માટે તો કે ચુમ્માલી ગુણ્યા છ છ ચોક ચોવીસ છ ચોક ચોવી બે છવ્વીસ બસો ચોસઠ વત્તા એક આ સંખ્યાની જગ્યાએ બસો ને પાસઠ સાચી સંખ્યા છે ખ્યાલ આવે છે ગુણ્યા ત્રણ ગુણ્યા ચાર ગુણ્યા પાંચ ગુણ્યા છ ગુણ્યા સાત માઇનસ એક પ્લસ એક માઇનસ એક પ્લસ એક આ માઇનસ પ્લસમાં આપણું માઇનસ જ થાય હંમેશા બરાબર અને ખાસ ધ્યાન રાખજો ખોટો વટ કરવો નહીં આંકડા બધા નાના નાના દેખાય એકડો બગડો નવડો એવું લાગે પણ ધડ દિન ખોટું પડી જાય કેમકે આટલી બધી ગણતરી તમે પરીક્ષામાં કરી શકો એ બસ બસો માર્કનું પેપર લખવાના છો તમે સત્તર નવેમ્બરે બરાબર તમે રિઝનિંગ અને ઇંગ્લિશને બાદ કરતાં આરામથી દોઢ કલાકની અંદર બધું પૂરું કરી દો તમારી પાસે એક એક દાખલા માટે બબે મિનિટ વધે તો વ્યવસ્થિત દાખલો ગણીને માર્ક લાવવો એ તમારો અધિકાર છે પણ ચાર કે પાંચ મિનિટ હોય અને હાથ આઠ રીઝનિંગના દાખલા હોય અને આ દાખલો આવે આ બેઠે બેઠો આવે તો તો તમે લખી જ નાખજો બસો સડસઠ પણ આની જેવો આવે તો મહેનત કરાય નહીં બરાબર છે ઓકે હવે પછી ક્યાં ઓલી થાય ખબર છે અહીંયા બસો પાસઠ પછી બસો પાંસઠ ગુણ્યા સાત તમે કરો ને એટલે સાત પંચા પાંચ એટલે અઢારસો ને પંચાવન ગુણાકાર આવશે માઇનસ એક કરો એટલે અઢારસો ને ચોપન બરાબર આખી સિરીઝ બંધ બેસી જાય છે ચાલો આગળ બે દસ ત્રીસ અડસઠ એકસો ત્રીસ તો હવે શું આવશે ઘનવાળી સિરીઝ છે ખબર પડી જાય છે ઘનની નજીક નજીકના આંકડા છે બધા પણ ઘનની નજીક નજીકના આંકડા સિવાય પણ કંઈક વધારો ઘટાડો છે શું છે એકનો ઘન વધતા એક એકનો ઘન એટલે એક એમાં એક ઉમેરો એટલે બે બેનો ઘન આઠ વધતા બે એટલે દસ ત્રણનો ઘન સત્યાવીસ વધતા ત્રણ ચારનો ઘન ચોસઠ વધતા ચાર પાંચનો ઘન એકસો પચીસ વધતા પાંચ તો હવે વારો આવ્યો છ નો ઘન વધતા છ નો ઘન બસો સોળ વધતા છ બસો બાવીસ ઓપ્શન બી તમારો જવાબ નેક્સ્ટ અંગ્રેજી મૂળાક્ષરો એબીસીડી ખાલી જગ્યાને ઉલટા ક્રમમાં ગોઠવતા ક્યુ અને આઈ મૂળાક્ષરોમાં બરાબર મધ્યમાં કોણ આવશે હવે ખરેખર જે વિદ્યાર્થી આમાં ઊંધી એબીસીડી લખવા જાય ને એ પરીક્ષામાં મૂર્ખામી કરે છે બરાબર કેમ કે એ તમે સિત્તી લખો કે એડી એબીસીડીને તમે ઊંધી લખો જે મૂળાક્ષરોના ક્રમ છે એ નથી સમજાવવા હું માગું છું જુઓ ક્યુ અને આઈ છે ને મારે ચિત્તી એ બીસીડી લખવી મારે ઊંધી લખવી નથી આઈ જે કે એલ એમ એન ઓ પી ક્યુ હવે તમે અહીંથી ચિત્તી સમજી લ્યો ને ક્યુ પી ઓ એન એમ એલ કે જે આઈ હું વાંધો છે કાંઈ વાંધો નથી હવે હું કે છે ક્યુ અને આઈની વચ્ચે બરાબર મધ્યમાં ચાર આયા વ્યાઈ ગયા ચાર અહીંયા વ્યાઈ ગયા મહારાજ વચ્ચે વધ્યા છે એમ તો તમારે જવાબ ટીક કરવાનો છે એમ બરાબર આજુબાજુ દરવાજા વચ્ચે મોટા મહારાજા આવું આપણે આવતું ને પ્રાથમિક શાળામાં એટલે એમ ફોર મહારાજા જવાબ આવશે એ ચાલો નેક્સ્ટ ચારે ચાર ડી છે પેલા બીજો બીજો શબ્દ શું છે એક્સમાં તમે વાય મૂકો એટલે ઝેડ આવે એક અક્ષર છોડીને યુ પછી વી અને ડબલ્યુ બે છોડીને તમારે આવે યુ પછી બે અક્ષર મિસ થઈને તે એક્સ આવે છે એક્સ પછી એક અક્ષર મિસ થઈને તે ઝેડ આવે છે મતલબ ઉતરતા ક્રમમાં છે તો સ્વાભાવિક હું એવું કહી દઉં કે અહીંયા જે અક્ષર હશે અહીંયા ત્રણ આંકડા વચ્ચે આવવા જોઈએ માનો કે હું અહીંયા ક્યુ મૂકું આર એસ ટી અને યુ આવી ગયો તો સાચું પડી ગયું ક્યુ નો હોત તો બીજું મૂકત પણ તમે સમજો અહીંયા ક્યુ છે તો ઓપી ક્યુ પછી આર એસ ટી મૂકીને યુ વી ડબલ્યુ મૂકીને એક્સ વાય મૂકી ઝેડ ઉત્તરતા ક્રમમાં છે પેલા ત્રણ નો ગેપ પછી બે નો ગેપ પછી એકનો ગેપ અને પેલો અક્ષર તો તમે કદાચ નો ગોતો તો ચારે ઓપ્શન સરખા છે ડી ઓકે ચાલો આની પછી સરસ મજાનો એક ક્રમ આપી દીધો છે એને મૂળાક્ષરનો એ ની અંદર એવા તો આપણને ગૂંચવી દે કે ખરેખર ખબર ન પડે કે આપણે એબીસીડી આવડે છે કે નહીં એ આપણને રિયલાઇઝ નહોતો જો આવું બધું આવે ને પરીક્ષામાં આવતી કંટાળાજનક વસ્તુ હોય ને તો એ કોડિંગ ડીકોડિંગ અને મૂળાક્ષર શ્રેણી બરાબર વિદ્યાર્થીને ખબર જ ન પડે ક્યાંથી ગણવાનું શરૂ કરવું પણ બહુ મગજ શાંત રાખશો બિનદાસ નિશ્ચિંત થઈને પેપર લખશો તો આમાં તમને એબીસીડી દેખાશે મને દેખાય છે શું એ બી એફજી એચ આઈ જે કે એલ તો હવે એમ આવ્યો પછી એક ખાલી મૂકીને તે એન આવશે ક્રમ જોતા જાઓ તમે તમને એ બી સીધી એમ દેખાવી જોઈએ ઓલા અર્જુનને જેમ પક્ષીની આંખ દેખાય ને તમને એ બી સીડી એક મૂકીને એક મૂકીને એક જ છે તો હવે પહેલો એમ અને ત્રીજો એન પહેલો એમ અને ત્રીજો એન આવા ઓપ્શન તમે જોવા જાવ ને તો એક જ હશે પરીક્ષામાં અને એ ઓપ્શન બી હોય ઓપ્શન બી જ હશે બરાબર છે જો આમ આનું આ બેઠા બેઠું પરીક્ષક પૂછે ને તો એ ઓપ્શન બી જ રાખશે ઓકે આપણે આખું પૂરું કરવું છે એમ અને એન તમને મળી ગયા હવે આગળ જોઈએ આપણે એમ એન અને પાંચમો અક્ષર ઓ આવશે જો અહીંયા છ જોડ જોડશે એક બે ત્રણ એક બે ત્રણ તો પહેલો ત્રીજો ને પાંચમો એમ એન અને ઓ તમને મળી ગયા ઓકે હવે અહીંયા અહીંયા હું મૂક્યું મૂક્યું છે ક્યુ અને આર રિવર્સમાં જવાનું છે વાય ઝેડ ડબલ્યુ એક્સ ઓકે ઓ પી ક્યુ એસ ટી વી ડબલ્યુ યુ વી ડબલ્યુ એક્સ વાય ઝેડ ઓપી પછી ક્યુ ઓ જો એ બીસીડીના ક્રમ માનું છું ક્યુ ઓ એસટી યુ વી ડબલ્યુ એક્સ અને વાય ઝેડ એ ક્રમ એણે એની રીતે ગોઠવા છે હવે એ કવિની મોત છે કે એ ક્રમ કેમ ગોઠવે છે બરાબર આપણે બિલકુલ એમાં પડવાનું નથી કે એ ઓલા ચિત્તા કેમ કર્યા ને આ ઊંધા કેમ કર્યા આપણે એક જ ધ્યાન રાખવાનું છે કે આપણે જે એ બીસીડીની જે હાર માળા સર્જી એમાં પહેલો એમ ત્રીજો એન ને પાંચમો ઓપ્શનમાં ક્યાં છે જો આ ગોઠવી તો દીધું જ છે આપણે ક્યુઓ ઓ એસ ટી યુ વી ડબલ્યુ એક્સ ઝેડ પણ આટલું બધું પરીક્ષામાં કરવા નહીં જવાનું પરીક્ષામાં તો હું પરીક્ષા દેતો હોય મને એ ખબર પડી કે પહેલો એમ અને ત્રીજો એન સીધો ટીકસ કર દો કેમકે એની સિવાય બીજું તો એમ એન જ નહીં ચારે ચાર ઓપ્શનમાં આવવું હોય તો હજી તકલીફ પડે બરાબર ઓકે નેક્સ્ટ બસ આ છે ને આ બેન્કિંગમાં પહેલા આવા દાખલા બધા બહુ પૂછાતા પણ એમાં હવે લેવલ આની કરતાં થોડું વધારવી ગયું છે એટલે આ લેવલ હવે કદાચ ગુજરાત સરકારમાં આવે તો નવાઈની વાત નહીં આની અંદર આ ચારમાંથી એક ઓપ્શન તમે બંધ બેસાડો ને ખાલી જગ્યામાં બધે એટલે આ એક ક્રમિક એક હારમાળા સર્જાઈ દે બરાબર ક્યારેક એ બેની જોડ હોય ક્યારેક એ ચારની જોડ હોય ક્યારેક એ ત્રણની જોડ હોય એ એને જે મોજ આવી એવી પૂછે આ દાખલાની અંદર એણે બબેની જોડ બનાવી છે જવાબ એનો આવે છે હા જો બધા જવાબ મૂકશો ને વારા પરથી એટલે તમને ખ્યાલ આવી જશે અને આપણા લખ હારા હોય તો ઓપ્શન એમાં જ આપણને જવાબ મળી જાય હું શું કહેવા માગું છું સમજાવું તમને પહેલો ઓપ્શન એ અહીંયા મૂક્યો બીજો બી મૂક્યો ત્રીજો બી મૂક્યો અને ચોથો બી મૂક્યો હવે આને વાંચો શ્રેણીને એ બી 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 ક્રમમાં થઈ ગયો એની સિવાય તમે મૂકો તો એ બી એ બી ન થાય બી 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 એ એવું છે ને તાવું છે પણ એ બી એ બી તો નહીં બરાબર એ બી એ બી કરવું હોય તો તમારે એ બી 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 મૂકવું પડે બરાબર ને એને જે જોતું હોય એ જ આપવાનું આપણે આપણે એ ઓપ્શન આપી દઉં એક માર્ક મળી ગયો નેક્સ્ટ સરસ મજાનું છે ગણિતની યાર રિઝનિંગ ભેગું છે એ બી સીડીની અંદર એ કેટલા અક્ષર છે પહેલો એફ કેટલામાં છે ગણવા જ મળો છઠ્ઠો આવશે અને આ છે ને એ નવમો છે અને એ કેમાં છે અંડર રૂટ છે એકસો ઓગણસિત્તેરનું વર્ગમૂળ કેટલું થાય ગોવિંદ સર વર્ગમૂળ કેટલું થાય તેર સાચું છે મનમાં એ બોલ્યો પણ મને સંભળાઈ ગયો હવે એ બીસીડી તમે ગણો ને તો એમ તેરમો અક્ષર થશે એમ તેરમો અક્ષર થશે તો અહીંયા જુઓ વન સિક્સ નાઇન ઇઝ ઇક્વલ ટુ થર્ટીન બરાબર અહીંયા પણ આપણે ચેક કરીએ એ બી સીડીમાં એ કેટલામો છે પહેલો ડી ચોથો આઈ ચોથો બરાબર એકસો ચુમ્માલીસ નું વર્ગમૂળ આવડે છે અક્ષર છે ઓકે હવે છે હું કેવા માગું છું તો અહીંયા એ સહી કેટલા મો છે પહેલો બી સહી બીજું આ સહી પહેલો એકસો એપી નું વર્ગમૂળ કેટલા થાય વેરી ગુડ અગિયાર ઇલેવન એ નો અગિયાર અક્ષર એ આવડતો હોવો જોઈએ તો જવાબ આવી જાય હવે એબીસી નો અગિયારમો આંકડો કયો છે એ તમે કહેજો કે પંચાવન નંબર સાહેબ એબીસીડી આવડી ગઈ ને એનો અગિયારમો આંકડો ચાલો નથી તો તમે કહી દેજો ચાલો નેક્સ્ટ ક્લિયર બરાબર ચોવીસ પંદર બાવીસ બે ઓગણ ને નીટ બરાબર શું લખવાનું આવું બધું બહુ લાંબુ લાંબુ એને પૂછ્યું છે પણ આપણે બિલકુલ બીવાનું નથી હવે પહેલી વસ્તુ તો એ કે સી માં કેટલા મળશે તમને બધાને ખબર છે ત્રીજો પણ અહીંયા ત્રણ દેખાય છે નહીં પણ મને ચોવીસ દેખાય છે જો ચોવીસ દેખાય એટલે મને લાઇટ થઈ જાય કારણ કે હું આની પ્રેક્ટિસ કરતો હોઉં છું તમે આવા આવા દાખલાની પ્રેક્ટિસ કરો તમને લાઇટ થઈ જાય એ કેટલા છે પહેલો છે તો અહીંયા તમને એક દેખાય છે કાંઈ નહીં પણ તમને શું દેખાય છે છવ્વીસ હવે તમને અડધી લાઇટ થઈ ગઈ હશે કે મૂળાક્ષરોને ઉલટા ગણવાના છે એ પહેલો છે તો એને છવ્વીસમો ગણવાનો બી બીજો છે તો એને પચીસમો ગણવાનો સી ત્રીજો છે તો એને ચોવીસમો ગણવાનો ખ્યાલ આવી ગયો એલ છે એને ઊંધેથી ગણો તો પંદરમો આવે ઈ છે એને ઈ પાંચમો છે પણ ઊંધેથી ગણો તો બાવીસમો આવે આવી રીતે કહેવા માગું છું ઓકે હવે અહીંયા સવાલ હું પૂછું છે તો કે નીટ પૂછું છે ભાઈ નીટ તો એન છે ને એન અંગ્રેજીનો કેટલામાં અક્ષરથી તમને ખબર હોવી જોઈએ એબીસીડીમાં બીસીડીમાં જે એટલામાં એન હોય હત્યાવીસમાંથી બાદ કરો એટલે ઉલટેથી એન થઈ જાય હવે એ ક્રમ ક્રમ તમને સીધા યાદ ન હોય તો એની એક મેથડ છે સરસ મજાની તમારે આ યાદ રાખવાનું છે એ જોતી ઈ છે ને પાંચમો છે જે દસમો છે ઓ પંદરમો છે ટી વીસમો છે અને વાય છે એ પચીસમો ક્રમ છે હવે આપણે ગોતવાનો કયો છે એન તો એન કોની પછી આવે છે જુઓ તો જે પછી કે એલ એમ એન અગિયાર બાર તેર ને ચૌદ મો એન હોય તો ઊંધેથી ગણો તો તેર મો થાય બરાબર તો આ બધામાં તમારે ઓપ્શન તેર ક્યાંથી ગોતવું પડે તો કે આ બે જગ્યાએ તેર છે આ બે જગ્યાએ તેર છે ઓકે તો આ એન બરાબર તેર થઈ ગયા ભાઈ હવે એ કેટલા મો છે ખબર છે પાંચમો ઉલટેથી ગણો તો બાવીસ મો થાય એ આ બાજુથી ડાબીથી પાંચમો હોય તો જમણેથી બાવીસમો મો થાય તો એ બે વખત છે તો તમારે બે વખત બાવી બાવી લખવાના છે તેર બાવી બાવી આવો ઓપ્શન દેખાય છે તેર બાવી બાવી તેર બાવી બાવી હા છે તેર બાવી બાવી આ તમારો જવાબ બનશે તેર બાવી બાવી અને આ વધ્યા હું હાથ તો ટી છે ને ટી જો અહીંયા લખ્યા છે ટી કેટલામાં છે વીસમો ઉલટેથી ગણો તો સાતમો થાય એટલે અહીંયા લખ્યા સાત ઓપ્શન તમારો આવી ગયો ડી તમારો જવાબ બરોબર પછી ટીને કદાચ નો ગોતો ને તો એ ખબર પડી જશે કે અહીંયા ચોકડો છે ને અહીંયા બગડો છે ને આપણે જરૂર બગડાની નહીં જવાબ એક જ હાચો પડે છે બરોબર ને આપણે શું છે સાઠ મિનિટમાં હારા મારું પરફોર્મન્સ આપવાનું છે આમાં કોઈ પીએચડી કરવાનું નથી જવાબ મળી ગયો કામ પૂરું થઈ ગયું ચાલો આના પછી એમ એ ટી એચ એસ મેચને એસ એચ ટી એ એમ લખાય ઊંધું કરે છે એસ છેલ્લો છે તો પહેલો એચ છેલ્લેથી બીજો છે તો અહીંયા પહેલેથી બીજો એમ પહેલો છે તો છેલ્લો જો અહીંયા આપણે એવું જ છે એસ છેલ્લે ગયો સી છેલ્લેથી બીજો ગયો આય ત્રીજો ગયો એવી રીતે ઊંધું ઊંધું કરે છે બરાબર હવે પૂછું છે હું એણે ઇંગ્લિશનું શું થાય તો ઇંગ્લિશમાં છેલ્લો ઓપ્શન શું છે એચ તો પહેલો એચ આવશે પછી હું છે એસ તો અહીંયા એસ લખવાનો પછી શું છે તો કે આઈ આઈ લખવાનો આ ત્રણ આંકડા લખો ને ત્યાં ખબર પડી જાય કે આ જવાબ છે અને ઊંધું વાંચું તો ઇંગ્લિશ થઈ ગયું પછી તમારે બીજે કાંઈ મગજવાળા જવાની જરૂર નથી ઓકે તમારો જવાબ આવશે ઓપ્શન સી ચાલો નેક્સ્ટ રામ તો બત્રીસ સીતા તો કેટલા ઓકે આ હું લખ્યું છે પહેલાં ખબર પડે તો આપણે આ કોડને ઉકેલી શકીએ શું લખ્યું છે તો કે રામ એ બીસીડીની અંદર અઢારમો અક્ષર આર છે એ છે એ પહેલો અક્ષર છે અને એમ છે એ તેરમો અક્ષર છે એમ એન ઓ ચૌદ પંદર આ બરાબર છે આર અઢારમો એ પહેલો અને એમ તેરમો આ બધાનો સરવાળો કરો એટલે બત્રીસ આ જો અહીંયા બત્રીસ આપેલા છે તો હવે આપણે સીતાનો કોણ જોઈએ છે તો એસ કેટલામાં છે એ તમને ખબર હોવી જોઈએ આ એક પહેલો છે એ મને ખબર છે પછી ટી છે એ વીસમો છે એ મને ખબર છે પછી એસ આર એસ એટલે આર અઢારમો હોય તો એસ ઓગણીસમો હોય આ જે દસમો હોય તો આ નવમો હોય ઓકે જોઈ લેજો એસ ઓગણીસમો આઈ નવમો ટી વીસમો એ પહેલો છે ઓગણીસ ને વીસ ચાલીને ઓગણ પચાસ આનો ટોટલ થયો ઓગણપચાસ તમે રામના આંકડાનો ટોટલ બત્રીસ લોકોએ આપ્યો ઈ લોકોએ આપ્યો એ મુજબ સીતાના આંકડાનો ટોટલ તમે ઓગણપચાસ લાવવા ઓપ્શન બી તમારો જવાબ ચાલો નેક્સ્ટ જો ચારસો સડસઠ સરસ મજાનો દાખલો આવ્યો છે આવો હમણાં જ એક પરીક્ષામાં પૂછાઈ ગયો કંઈક લગભગ આસિસ્ટન્ટ ડેપો મેનેજરમાં પૂછાણો આની જેવો તે હવે આવા દાખલાની અંદર કરવાનું શું છે ફોર સિક્સ સેવન બરાબર લીવ્સ આર ગ્રીન અને ફોર એટ ફાઇવ બરાબર ગ્રીન ઇઝ ગોલ્ડ આ બે ની અંદર કયા આંકડા હરખા છે જો ચારસો સડસઠ ને ચારસો પંચ્યાસીમાં માં ચાર ચાર હરખા છે ઉડાડી દેવાના લખાણમાં જુઓ લીવ્સ આર ગ્રીન ગ્રીન ઇઝ ગુડ તો ગ્રીન ગ્રીન બંનેમાં છે ઉડાડી દેવાનો હવે છ ત્રણ અને નવ અહીંયા છ ને સાત બેમાં કોમન કોણ છે તો કે છ આના છ ઉડાડી દો અહીંયા છ ઉડાડી દો પછી કોમન શું છે તો કે અહીંયા લીવ્સ અને આર વધ્યું અને અહીંયા આર પ્લેઈંગ વધ્યું તો આરને ઉડ ઉડાડી દો હવે પૂછ્યું છે હું લિવ્સ માટે કયો વિકલ્પ અહીંયા ખાલી લિવ્સ વધ્યું ને અહીંયા ખાલી હાથ વધ્યા તો લિવ્સ માટે કયો ઓપ્શન થાય સાત બરાબર આવું ત્રણ પણ આપ્યું હોય ચાર પણ આપ્યું ગમે એટલે આપ્યો હોય આપણે પીવાનું નહીં આપણે હરખોર કોઈ ઉડાડી દેવાનું વધે જવાબ હશે અહીંયા કદાચ લીવ્સની જગ્યાએ તમને એમ પણ કહી દે કે સાત માટે કયો અક્ષર તો અહીંયા લીવ ને ને આર ને વેરી ને એવું બધું આપેલું હોય તો સાત ઓકે ચાલો નેક્સ્ટ કમળ બરાબર 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 ચરણ તો મરણ કેટલા બહુ સિમ્પલ વસ્તુ છે પેલા તો આપણને મરણ કીધેલું તો આમાં મ કઈ આપેલો છે તો કે યસ અહીંયા મ આપેલો છે તો મ બરાબર શું આપેલું છે તો કે બે આપેલા છે તો પેલા બગડો લખી દેવાનો હવે રણ અને રણ રણ અહીંયા રણ છે જુઓ બીજો ર એટલે આઠ ને અણ એટલે નવ પડખે પડખે એક આરે નેવ્યાસી બસો નેવ્યાસી સી એવું કંઈ રહ્યું ઓપ્શન સી તમારો જવાબ ચાલો નેક્સ્ટ ચાર ભાગ્યા ચાર ભાગ્યા ચાર ભાગ્યા ચાર ભાગુસભા સભા સાદું રૂપ ગણિતમાં પણ આવે રીઝનિંગમાં પણ આવે આ દાખલાનો જવાબ તમે આરામથી એક લખી શકો જવાબ ખોટો પડે સાચો જવાબ આવે એકના છેદમાં સોળ ચાર ભાગ્યા ચાર એટલે એક થાય અને એક ભાગ્યા ચાર એટલે એકના છેદમાં ચાર થાય ઉપયોગ કર્યો ને ત્યારે આવું આવ્યું ફરતી છું હવે ભાગ્યા ભાગ્યાના ગુણાકાર કરો ને તો શું થાય ખબર છે સંખ્યા વ્યસ્ત થઈ જાય ચાર નો વ્યસ્ત એક ના છેદમાં ચાર એક ના છેદમાં ચાર ગુણ્યા એક છેદમાં ચાર એક ને ચોકે ચોકે સોળ એક ના છેદમાં સોળ ઘણા લોકોએ આવું કર્યું હશો દાખલો જોતા વેત જ અથવા ઘણા આ દાખલો ગણાવ્યા પછી પણ એક વખત એવું કહે કે કોમેન્ટમાં એવું લખવું કે સાહેબ ચાર ભાગ્યા ચાર એક ચાર ભાગ્યા ચાર એક ભાગ્યા એક એક કેમ નહીં એ લોકો કોમેન્ટ કરતા નહીં જવાબ તમને સમજાવી દઉં છું આવું ક્યારે કરવાનું આ બે જગ્યાએ જો આમ કાઉન્સ હોય તો જ તમારે એવું કરવાનું બાકી બધી નિશાની સરખી હોય તો ડાબી બાજુથી સોલ્યુશન આપતા આપતા જમણી બાજુ તરફ તમારે જાવવું પડે ઓકે આગળ પંદર વત્તા પિસ્તાલીસ ભાગ્યા નવ ઓકે એકોર્ડિંગ ટુ બોર્ડવાસ ભાગુ સભાના નિયમ મુજબ પહેલાં ભાગાકાર કરવાનો પિસ્તાલીસ ભાગ્યા નવ પાંચ પછી ગુણાકાર કરવાનો પાંચ તેરી પંદર એટલે આટલું પૂરું થઈ ગયું પંદર થયા પંદર વત્તા પંદર ત્રીસ થયા ત્રીસ માંથી વીસ ગયા દસ તમારો જવાબ ચાલો નેક્સ્ટ

ત્રણ અગિયાર તેરી કેટલા થાય એવું લખજો ત્રેસઠ માં દાખલામાં બરોબર ચાલો નેક્સ્ટ ઓકે આ સરસ મજાનો દાખલો છે અને પરીક્ષામાં પૂછાશે પૂછાશે અને પૂછાશે તે જે જ્યાં રિઝનિંગ સૌથી જાજુ જાજુ આવે ને ત્યાં આ દાખલો વિદ્યાર્થીઓને બહુ હેરાન કરે છે તમારે હવે પછી હેરાન થવાનું નથી જો તમને સમજાય તો આ હેલામાં હેલો દાખલો છે બાર માઇનસ ચાર ગુણ્યા સાત વત્તા આઠ ભાગ્યા પાંચ અહીં કીધું હું માઇનસ બરાબર ભાગાકાર લ્યો તો માઇનસ ક્યાં છે અહીંયા એને બદલે ભાગાકાર કરી દો પછી એણે કીધું ભાગ્યા બરાબર માઇનસ લ્યો તો અહીંયા ભાગાકાર છે ત્યાં આપણે માઇનસ કરી દઈએ પછી એણે કીધું કે વત્તા બરાબર ગુણ્યા લ્યો તો અહીંયા વધતા છે ત્યાં આપણે ગુણ્યા લઈ લઈએ અને ગુણ્યા છે ત્યાં વધતા લ્યો અહીંયા વધતા લઈ લઈ હવે ભાગુ સભાનો નિયમ લાગુ પાડવાનો છે ભાગાકાર બાર ભાગ્યા ચાર અને ત્રણ વત્તા સાત અઠ્ઠા છપ્પન માઇનસ પાંચ પેલા ભાગાકાર કર્યો પછી ગુણાકાર કર્યો વચ્ચે વધતાની નિશાની છે પાંચ એમને મૂક્યા છપ્પન ને ત્રણ ઓગણસાઠ એમાંથી પાંચ ગયા ચોપન આ તમારો આન્સર નેક્સ્ટ નેક્સ્ટના છેદમાં છ વધતા એક માઇનસ બે ના છેદ બે ના છેદમાં ત્રણ ત્રણ ના છેદમાં દસ સૌથી પહેલું કામ કરવાનું છે ત્રણ ત્રણ ઉડાડવાના છે

માઇનસ એકના છેદમાં પાંચ કેમ આવ્યા તો કે ત્રણ ત્રણ ઉડી ગયા ને બે પંચા દસ પહેલો ગુણાકાર તો કરવો જ પડશે એકના છેદમાં પાંચ માઇનસ બે તૃતીયાંશ હવે છ ત્રણ ને પાંચનો લસા ત્રણ પાંચ અને છ નો લસા કેટલો આવશે એ તમારે કહેવાનું છે કેશો કે કાંઈ વાંધો નહીં હું કહી દઉં છ પંચા ત્રીસ લસા આવશે ઘણા લોકોને એમ તો કેવું છે પણ સાહેબ કેમ કેવું કાંઈ વાંધો નહીં કોમેન્ટમાં કહેજો કે ત્રીસ આવતો તો સાચો હતો એમ કહી દેજો છ પંચા ત્રીસ તો પચો પચો પચીસ વધતા ત્રીસ માઇનસ પાંચ છ ત્રીસ છ માઇનસ દસ દાન ત્રીસ ને ત્રણ દાન અને વીસ જો આ વસ્તુ ઘણાને સમજાતી નથી અપૂર્ણાંકના સરવાળા બાદ બાકી ખૂબ જ અઘરા પડતા હોય છે કારણ કે એને ખબર જ નથી હોતી કે લસા લેવાનો લસા લેવાનો એવું સમજાઈ જાય તોય ત્યાં પચ્ચીસ ત્રીસ છ કેમ આવ્યા એ ખબર હોતી નથી એક વખત સમજાવી દઉં છું આ બધાના આધાર મારે ત્રીસ બનાવવા છે આ છ ને ત્રીસ બનાવ્યા તો કેટલા વડે ગુણાકાર કર્યો પાંચ વડે છ પંચ ચાર ત્રીસ જો નીચે પાંચ વડે ગુણાકાર કરો તો ઉપર પણ પાંચ વડે ગુણાકાર કરવો પડે પચો પચો પચીસ અહીંયા નીચે ત્રીસ બનાવ્યા તો ઉપર ત્રીસ વડે ગુણાકાર કરવો પડે અહીંયા નીચે ત્રીસ બનાવ્યા છ વડે ગુણાકાર થયો અને એકને છ વડે ગુણાકાર કરવો પડ્યો આ ત્રણ ને ત્રીસ બનાવ્યા દસ વડે ઉપર દસ વડે ગુણાકાર કરવો પડ્યો ઓકે ત્રીસ ને પચીસ પંચાવન પંચાવનમાંથી છવ્વીસ બાદ કરો ઓગણત્રીસ એના છેદમાં ત્રીસ ઓગણત્રીસના છેદમાં ત્રીસ જો ઓપ્શનમાં હોય તો જવાબ સાચો નેક્સ્ટ એને જેવો જ દાખલો આવ્યો છે બે રીતે દાખલો છેદમાં ચાર ચાર દુ આઠ ને એક નવ ના છેદ માં બે માઇનસ ચોકે ચોકે સોળ ને એક સત્તરના છેદ માં ચાર ચાર લસા લેશું ઉપર નવ ના નવ અહીંયા અઢાર માઇનસ સત્તર હવે પ્રશ્ન થાય કે સાહેબ કઈ રીતે તમે અઢાર લીધા આ બે ને મેં ચાર બનાવ્યા એટલે બે વડે ગુણાકાર કર્યો તો ઉપર પણ બે વડે ગુણાકાર કરવો પડે અઢાર અઢારને નો હત્યાવી હત્યાવીમાંથી હત્તર જાય તો દસ વધે દસના છેદમાં ચાર એટલે પાંચના છેદમાં બે છે ઓપ્શનમાં યસ આ રહ્યા શોર્ટકટ કેવી છે આ દાખલાની જુઓ તમે આ અપૂર્ણાંકને બધાને ભૂલી જાઓ કે એવું કાંઈ છે તો તમને શું દેખાય તો કે બે વત્તા ચાર માઇનસ ચાર તો વધતા ચાર ને માઇનસ ચાર ઉડી ગયા વધતા ચાર ને માઇનસ ચાર ઉડી ગયા વધ્યું હું તો કે ખાલી બે વધ્યા અહીંયા બગડો લખી આ બગડાનું ક્યાં કામ છે નહીં હવે જેને આપણે ભૂલી પાછા યાદ કરો એક ચતુર્થાંશ એક દ્વિતિયાંશ એક ચતુર્થાંશ એક ચતુર્થાંશ પ્લસ છે એક ચતુર્થાંશ માઇનસ છે આ માઇનસ એક ચતુર્થાંશ પ્લસ એક ચતુર્થાંશ ઉડી ગયો વધ્યું હું તો કે એક દ્વિતિયાંશ આ એક દ્વિતીયાંશ મૂકી દો બે દુ ચાર ચાર ને એક પાંચના છેદમાં બે આ તમારો જવાબ એક તો પેલામાં અમુક ગાય અને મરઘા છે બંનેના પક્ષો અને માથા બત્રીસ હોય તો ગાયની સંખ્યા શોધો હવે આવો જ્યારે દાખલો પૂછાય ને માથાને પગવાળો ત્યારે એક જનાવર એવું હશે કે જેને બે પગ હશે અને બીજું એવું હશે કે જેને ચાર પગ હશે શોર્ટકટ એવી છે તમારે બે પગવાળા પ્રાણીની સંખ્યા ગોતવી હોય તો તમારે ચાર વડે ગુણાકાર કરવાનો ચાર વડે વાળા પ્રાણીની સંખ્યા ગોતવી હોય તો બે વડે ગુણાકાર કરવાનો દાખલા તરીકે તમને અહીંયા સંખ્યા કોની ગોતવાની કીધી છે ગાય તો ગાયને પગ કેટલા હોય ચાર તો ગુણાકાર બે વડે કરવાનો હવે કોનો ગુણાકાર કરવાનો એ પ્રશ્ન થાય તમારે ભાઈ બે આંકડા છે એક સો અને બીજા બત્રીસ નાની સંખ્યાનો ગુણાકાર કરવાનો બત્રીસ ને બે વડે ગુણાકાર કરો બત્રીસ દુ ચોસઠ ઓલા કેટલા હતા સો બે નો તફાવત કરો છત્રી ભાગ્યા બે ફરજિયાત કરવાના છે અઢાર આવે ભાગ્યા બે ફરજિયાત કરવાના છે અઢાર આવે બરોબર જો તમને એમ કીધું હોત કે મરઘાની સંખ્યા ગોતો તો તમારે શું કરવાનું હતું કે બત્રીસ ને ચાર વડે ગુણાકાર કરવાનો બત્રીસ દુ ચોસઠ દુ એકસો અઠ્યાવીસ બીજા કેટલા હતા હો તો એમને વચ્ચે બે નો તફાવત કરો બધા કેટલા અઠ્યાવીસ ભાગ્યા બે ફરજિયાત ચૌદ ચૌદ મરઘા અઢાર ગાય ચૌદ ને અઢાર બત્રીસ માતા થઈ ગયા જુઓ અઢાર ચોકું બોતેર ગાય ને ચાર ભાગ હોય છે આવું જનરલ નોલેજ હોવું જોઈએ અને મરઘાને બે પગ ચૌદ દુ અઠ્યાવીસ ને અઠ્યાવીસ સો સો પગ થઈ ગયા બત્રીસ માતા થઈ ગયા બરાબર થોડીક તમને અલગ મેથડ લાગી હશે અને હું લોટની રીતે ગણી શકું એક્સ પ્લસ વાય બરાબર બત્રીસ ફોર એક્સ પ્લસ ટુ વાય ઇઝ ઇક્વલ ટુ સો એમ કરીને ગણી શકું એ તો બહુ લાંબુ થઈ જાય ને આ શોર્ટકટ યાદ રાખવાની ચાર પગવાળાનું ગોતવાનું હોય ને ત્યારે બે વડે ગુણાકાર ને બે પગવાળાનું ગોતવાનું હોય ત્યારે ચાર વડે ગુણાકાર આ ઊંધું એક યાદ રાખી લેવાનું છે બાકી આમાં કાંઈ નવીન છે નહીં ચાલો આગળ કોઈ સંખ્યાના ત્રીસ ટકામાં ઓગણપચાસ ઉમેરતા હવે કોઈ સંખ્યાને એક્સ ધારી લઈ એના ત્રીસ ટકા કરવું આમ કરવાના એમાં ઓગણપચાસ હું ઉમેરું અને એ સંખ્યા મળે એટલે કે એક્સ મળે આવો દાખલો છે આ શૂન્ય શૂન્ય ઉડી ગયા ત્રણ ના છેદમાં દસ એક્સ વત્તા ઓગણપચાસ બરાબર એક્સ દસ લસા લઈ લઈએ તો કે ત્રણ એક્સ વત્તા ચારસો નેવું બરાબર દસ એક્સ બધી ગુજરી દસ દસ તો ઉડી જવાના જ પછી દસ લસા છે આ બાજુ ઓલી બાજુ આ ત્રણ એક્સ બરાબરની પહેલી બાજુ જાય તો દસ એક્સ માઇનસ ત્રણ એક્સ બરાબર ચારસો નેવું સાત એક્સ બરાબર ચારસો નેવું એક્સ બરાબર ચારસો નેવુંના છેદમાં સાત બરાબર સિત્તેર શું જવાબ આવ્યો સિત્તેર ઓપ્શનમાં છે તો કે ડી શોર્ટકટ જોતી છે આની તો આપું ઓકે ચાલો આપી દઉં આ દાખલો ખરેખર કોઈ દી પરીક્ષામાં આમ ન ગણતો આ તો મેં તમને ગણીને એટલો બતાવ્યો કે તમને એમ થાય નહીં કે મને આવડતું નથી ગણિત આવડે છે દાખલો એક જ સેકન્ડમાં જવાબ આવી જાય કોઈ પણ સંખ્યા હોય ને એ સો ટકા હોય છે રકમમાં તમને ત્રીસ ટકા આપેલી છે જોઈ સંખ્યાને મારે પૂરી કરવી હોય તો સિત્તેર ટકા ઉમેરવી પડે આ વસ્તુ મગજમાં યાદ રાખો કોઈ પણ સંખ્યા આખી સો ટકા છે આપેલી ત્રીસ ટકા છે પૂરી કરવી હોય તો સિત્તેર ટકા ઉમેરવી પડે અને સિત્તેર ટકા ઉમેરવા માટે એ કેટલા ઉમેરે છે ઓગણપચાસ તો સિત્તેર ટકા બરાબર ઓગણપચાસ સો ટકા બરાબર કેટલા સિત્તેર જવાબ આવશે સિત્તેર ટકા બરાબર ઓગણપચાસ સો ટકા બરાબર કેટલા સો ગુણ્યા ઓગણપચાસ છેદમાં સિત્તેર તમે જોઈ ગણતરી કરો એટલે સિત્તેર તમારો જવાબ આવશે આનો આ દાખલો એક સંખ્યાના ચાલીસ ટકાલીસ ઉમેરતા તે સંખ્યા મળે છે તો તે સંખ્યા શોધો હવે સંખ્યા આપેલી કેલી છે ચાલીસ ટકા ઘટી કેલી સાહીઠ ટકા સાહીઠ ટકાની પૂર્તતા કરવા માટે અડતાલીસ ઉમેરે છે તો સો ટકા કેટલા એસી જવાબ આવશે આનો હિતર આવશે આનો એસી આવશે બરોબર ઓકે આવી જાય તો પાછા કહેજો કે સાહેબ ઓલામાં આવી ગયો એસી આમ અડસઠમાં ઓકે ચાલો આગળ નેક્સ્ટ સાધુ રૂપમાં ઘણા બધા સાત એક જેટલા સૂત્રો છે અને એ સૂત્રોને આધારિત દાખલાઓ બેઠે બેઠા પૂછાય છે મેં છોકરાઓને ક્લાસની અંદર બહુ વ્યવસ્થિત ડીપમાં સમજાવેલું છે અને સમજાવ્યા પછી એટલું યાદ રખાવેલું છે કે જ્યારે આવો દાખલો વચ્ચે વધતા હોય તો તમારે બે લખીને વી આવવાના અને અહીંયા માઇનસ હોય તો તમારે ચાર લખીને વ્યાવાના બરોબર છે હવે કઈ રીતે આવે છે એ સૂત્રને આધારિત છે સમજાવું છું આને તમે એક્સ ધારી લો અને તમે વાય ધારી લો એક્સ વત્તા વાય હોલ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ વાય હોલ સ્ક્વેર છેદમાં એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર આનું સૂત્ર આપણે છોકરાઓને ક્લાસમાં સમજાવેલું છે કઈ રીતે બને છે અને આ સમજતા તો આખો લેક્ચર જોઈએ પણ હું તમને અત્યારે એવું કહી દઉં કે તમે આવું જ્યારે આવે તો તમારે આવું સમજવાનું કે આના બરાબર ટુ ઇન્ટુ એક્સક્વેર વધતા વાય સ્ક્વેર થાય ટુ ઇન્ટુ એક્સક્વેર વધતા વાય સ્ક્વેર થાય હવે છેદમાં શું વધ્યું છે તો કે એક્સક્વેર વધતા વાય સ્ક્વેર તો આ બે ઉડી ગયો વધ્યા હું ખાલી બે જો અહીંયા માઇનસ હોય જો અહીંયા માઇનસ હોય તો એનું મેં આવું લખાવેલું છે ફોર એક્સ વાય અને તો પરીક્ષક છેદમાં તમને બસો પચીસ ગુણ્યા એકસો પંચોતેર આપશે એટલે કે આ એક દાખલાના આ સૂત્રો તમને સહેજ બાઉસર જેવા લાગશે પણ એના માટે તમારે સાત સૂત્રો જે બુકની અંદર છે તમારે પાકા કરવા પડશે બરોબર સાત સૂત્રો બોલી જાઉં છું જો કેટલી સેકન્ડ થાય છે એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્કવેર એટલે એક્સ માઇનસ વાય એક્સ પ્લસ વાય એક્સ પ્લસ વાયનો હોલ સ્ક્ર એટલે એક્સવેર પ્લસ ટુ એક્સ વાય પ્લસ વાય સ્કવેર એક્સ્ક્વેર માઇનસ એક્સ માઇનસ વાયનો હોલ સ્કવેર એટલે એક્સક્વેર માઇનસ ટુ એક્સ વાય વધતા વાય સ્ક્વેર એક્સ ઘન વત્તા વાય ઘન એટલે એક્સ વત્તા વાય એક્સ સ્ક્વેર માઇનસ એક્સ વાય વત્તા વાય સ્કવેર એક્સ એક્સ ઘન માઇનસ વાય ઘન તો એક્સ માઇનસ વાય એક્સ વર્ગ વધતા એક્સ વાય વત્તા વાય વર્ગ આ પાંચ સૂત્રો છેલ્લા બે એક્સ વધતા વાયનો વર્ગ વત્તા એક્સ માઇનસ વાયનો વર્ગ તો ટુ ઇન્ટુ એક્સ સ્ક્વેર વત્તા વાય સ્ક્વેર એક્સ વત્તા વાયનો વર્ગ માઇનસ એક્સ માઇનસ વાયનો વર્ગ બરાબર ફોર એક્સ વાય જેને આવડતા હશે એ થોડું ઘણું હા હા કર્યું હશે બાકી હું ચું કાંઈ ખબર નથી ને આપણે કાંઈ ખબર રાખવી પણ નથી યાદ એટલું રાખવાનું છે કે પ્લસ હોય તો બે ને માઇનસ હોય તો ચાર જવાબ આવશે એની આખી મેથડ છે ગોખાવતો નથી એ આખી પદ્ધતિ છે એ દાખલા ગણવાની ઓકે નેક્સ્ટ ગાંધીજી તો રાષ્ટ્રપિતા રવિન્દ્રનાથ તો કે ટાગોર ખોટું સાહેબ કેમ ખોટું ગાંધીજીને રાષ્ટ્રપિતાનું બિરુદ મળેલું હતું તો રવિન્દ્રનાથને ટાગોરનું બિરુદ નહોતું મળ્યું ટાગોરની સરનેમ હતી રવિન્દ્રનાથને ગુરુદેવનું બિરુદ મળ્યું હતું તો આ આના પ્રશ્નનો જવાબ આવશે ગુરુદેવ બરોબર ગાંધીજી તો રાષ્ટ્રપિતા રવિન્દ્રનાથ તો ગુરુદેવ અહીંયા લખ્યું જવાહરલાલ તો નહેરુ નહીં લખવાનું ચાચા લખવાનું બરોબર નહીં ચાલો ઓકે નેક્સ્ટ મનુ તરી રહ્યો છે વાક્યમાં દર્શાવેલ તારણ પર પહોંચવા માટે કયું વાક્ય ફરજિયાત આવશ્યક છે એક વસ્તુ તમને ફેક્ટ આપ્યું છે કે મનુ તરી રહ્યો છે બરોબર હવે સમજો મનુ ઉનાળામાં સ્વિમિંગ પુલમાં હોય છે મનુ સ્વિમિંગ પુલમાં છે સ્વિમિંગ પુલમાં બધા જ છોકરાઓ તરી રહ્યા છે અને સ્વિમિંગ પુલમાં તરવાની શરૂઆત ઉનાળામાં થાય છે હવે મનુ ઉનાળામાં સ્વિમિંગ પુલમાં હોય છે તો અત્યારે ઉનાળો છે શિયાળો એ આપણને ક્યાં ખબર છે બરોબર જવાબ બી આવે છે પછી સમજીએ સ્વિમિંગ પુલમાં બધા જ છોકરાઓ તરી રહ્યા છે પણ એમાં મનુ છે કે નહીં આપણને ક્યાં ખબર છે સ્વિમિંગ પુલમાં તરવાની શરૂઆત ઉનાળામાં થાય છે ભલે ઉનાળા થાય અત્યારે શિયાળો છે ચોમાસું આપણને ક્યાં ખબર છે આ પ્રશ્ન બન્યો ત્યારે તો આપણે ખબર નથી સાચી વસ્તુ એ છે કે મનુ સ્વિમિંગ પુલમાં હોય તો જ મનુ તરી રહ્યો હોય ડુંગરાની ધાર ઉપર તો બેઠવાની હોય કે ન્યા કંઈ પાણી બાણી તો હોય નહીં સ્વિમિંગ પૂલમાં છે એ એક વિધાન આટલું પરફેક્ટ સૂચવે છે કે તો જ મનુ તરી રહ્યો હશે બરાબર ચાલો નેક્સ્ટ આ તો બધું રોકડિયા મારકડું છે સમયના માપ મુજબ નાનાથી મોટા ક્રમમાં ગોઠવો દિવસ પ્રહર વર્ષ ને કલાક ઓકે પ્રહર છે એ ત્રણ કલાકનો કે ચાર કલાકનો એવો સમય હોય છે બરાબર એટલે કલાક કરતાં મોટું હોય તો સૌથી નાનું કોણ થયું કલાક તો પહેલો જવાબ આવશે ચાર વર્ષ તો બહુ ઘણું લાંબુ હોય દિવસ પ્રહર કરતા મોટો હોય તો બીજા નંબરે આવશે પ્રહર ત્રીજા નંબરે આવશે દિવસ અને ચોથા નંબરે આવશે વર્ષ ચાર બે એક ત્રણ ઓપ્શન ડી વાલા સહી રહેગા ઠીક હે ડી કો લોક ક્યા જાય રાકેશભાઈ નેક્સ્ટ ચાલો એની પછી ડી ઈ એફ નામના છ લોકોએ ઘરોળમાં ઊભા છે એ અને ઈની વચ્ચે સી આવે છે આ માથાનો દુખાવો છો બધા આની વચ્ચે છે ને ઓલા ઓલાની સામે છે ને વચ્ચે એક આ છેડે છે ને ઓલા છેડે કોણ આવે ને હું બધાને ગોઠવી દઈશ ચિંતા ન કરતા તમે બિલકુલ અને જાતા નહીં ભાગતા નહીં એ બીસીડીએફ નામના છ લોકો છે છ લોકો છે બે ની વચ્ચે ત્રણ ત્રણની જોડ ગોઠવાની છે એ અને ઈની વચ્ચે સી છે એ અને ઈ ની વચ્ચે સી છે બીજી સંભાવના એવી પણ થાય કે ઈ અહીંયા લખો અને એ અહીંયા લખો સી અહીંયા લખો બરોબર ઓકે આગળ બી અને એફની વચ્ચે ડી છે બી અને એફની વચ્ચે ડી છે બીજી સંભાવના એવી થાય એવી પણ થાય કે એફ અહીંયા લખો બી અહીંયા લખો ડી અહીંયા લખો હવે ત્રીજા વાક્યમાં ખબર પડી જાય કયું સાચું છે અને કયું ખોટું છે ઈ અને ડીની વચ્ચે બી છે તો ઈ અને ડીની વચ્ચે બી આવે છે તો કે નહીં આ ખોટું છે ઈ અને ની વચ્ચે બી આવી ગયું મતલબ આ ગોઠવણી આપણી એકદમ સર સાચી છે ઓકે પછી હું કહેશ કે એક છેડા પર એ હોય તો એક છેડા ઉપર એ સી સાચું છે તો બીજા છેડા કોણ હોય મનીષભાઈ શું લાગે છે વેરી ગુડ કહેજો ઓપ્શન અંદર કોમેન્ટ કરીને કે આની અંદર એફ આવે છે એમ બરોબર ચાલો એની પછી ચુમ્મોતેર સવાલ લાવો ભાઈ ઇંગ્લેન્ડમાં સોમવારે બપોરના બાર વાગ્યા છે ત્યાંથી એક જહાજ ભારત દેશમાં આવવા ઉપડે છે અને ભારત દેશમાં આવવા માટેને ચોવીસ કલાક લાગે છે જ્યારે ભારતમાં એ જહાજ પોગે ત્યારે ભારતમાં કેટલા વાગ્યા હશે આવો દાખલો હમણાં ક્યાંક જોયો હતો જીપીએસસીમાં પૂછાણો હતો બરાબર જીપીએસસીમાં થોડોક લો લેવલનો તો આ સારી ક્વોલિટીવાળો દાખલો કહી શકાય ઇંગ્લેન્ડમાં સોમવારે બપોરના બાર વાગ્યા છે ત્યારે એક જહાજ ભારત આવવા રવાના થાય છે ભારત પહોંચતા ચોવીસ કલાક થાય છે તો જ્યારે જહાજ ભારતમાં પહોંચે ત્યારનો સમય જણાવો બધાને ખબર છે કે પ્લસ ફાઈવ થર્ટી ટી આટલું ખબર છે પણ શું છે એ ખબર હોય નહીં સિમ્પલ વસ્તુ છે ભારત દેશનો સમય ઇંગ્લેન્ડ કરતાં સાડા પાંચ કલાક આગળ છે હવે આગળ કે પાછળ કેમ ખબર પડી કહી દઉં આપણે ઇંગ્લેન્ડ કરતા પૂર્વમાં છીએ સૂર્ય પૂર્વમાં પહેલો ઉગે એટલે આપણે ત્યાં ત્યાં પહેલી પડે પડે આપણી પછી હવે તમે તમે આ ચાર ઓપ્શન ઓપ્શન જોશો ને ત્રણે ત્રણ ટીક કરશો બરોબર આવું મને લાગે છે તમે સાચા સિવાયના ત્રણે ત્રણ ટીક કરવાનો પ્રયત્ન કરશો પણ આ દાખલો મારે સમજાવવો જ છે નર આનો જવાબ પણ હું તમારી પાસે માગી શકું તમે કોમેન્ટમાં લખજો બરોબર તમે કંઈ મારું કરી નહી લો એમાં કઈ પણ આ દાખલો મારે સમજાવવાની બહુ ઈચ્છા છે એટલા માટે તમારે ખાલી મગજમાં આટલું યાદ રાખો કે ઇંગ્લેન્ડમાં બપોરે બાર વાગ્યા હોય ત્યારે ભારતમાં કેટલા વાગ્યા હોય જો એ જવાબ તમને મળી જાય એટલે આ દાખલાનો જવાબ મળી જાય છે હું તમને કહી દઉં સોમવારે બપોરના બાર વાગે ઇંગ્લેન્ડમાં સોમવારે બપોરના બાર વાગ્યા તો ભારત દેશની અંદર કેટલા વાગ્યા હશે કેટલા વાગ્યા હશે રાકેશ હે હવાર હાંજ કયો વાર મંગળવાર આપણે સાડા પાંચ કલાક આગળ જઈ ન્યા બપોરે બાર વાગ્યા તો આપણે સાંજના સાડા પાંચ થઈ ગયા છે મતલબ ઇંગ્લેન્ડમાંથી જ્યારે જહાજ નીકળ્યું ત્યારે ભારત દેશની અંદર સોમવાર પાંચ ત્રીસ કલાક અને એ પણ સાંજના ઘણા સવારના સાડા છ લખી નાખે સાડા ચાર લખી નાખે હું લેવા એ સાડા પાંચ કલાક ઊંધી ગણે બરાબર પણ બિલકુલ તમે એટલું જ વિચારવું છે કે આપણે અહીંયા બાર વાગે પછી સાડા પાંચ કલાકે ન્યા બાર વાગે એટલે બાર વાગ્યા પછી સાડા પાંચ કલાકે ન્યા બાર વાગે તો આપણે સાડા પાંચ બીજી વહી ગઈ એટલે રાહના સાડા પાંચ થઈ ગયા એટલે કે આપણે હોમવારે સાડા પાંચે જ્યારે થયા છે ત્યારે ઇંગ્લેન્ડમાં ઇંગ્લેન્ડમાં ભલે બે વાગ્યા સોરી બાર વાગ્યા ઇંગ્લેન્ડમાં ભલે બાર વાગ્યા આપણે હાડા પાંચ થયા છે હવે આપણે હાડા પાંચ થયા ત્યારે એ જે જહાજ ઉપડે છે ચોવીસ કલાકે પહોંચે એટલે મંગળવારે સાંજના સાડા પાંચ કલાકે ભારત દેશની અંદર જહાજ આવશે આવો ઓપ્શન છે આ રહ્યો મંગળવાર સાંજના સાડા પાંચ કલાક બરાબર બહુ સમજવાનો પ્રયત્ન કરજો આવા દાખલા પૂછાય છે આ આ ખાલી છે ને એક તમે આનો એક કોયડા જેવું ઉકેલી નાખો અને આને એક વખત મગજમાં ઉતારી લેવાનો કોન્સેપ્ટ તમારા મગજમાં ક્લિયર હોય તો જે દી પૂછાય તેથી રોકડો માર્ક હું એમ નથી કહેતો કે આ બધી પરીક્ષા પૂછાય પણ હા આ હમણાં તેર કે ચૌદ ઓક્ટોબરે જીપીએસસી માં જ હતો બરોબર બધી પરીક્ષા પૂછાય એવું નથી કહેતો હારી હારી પરીક્ષામાં પૂછાશે અને આ બિન સચિવાલય તો અત્યારે હોનાની પરીક્ષા છે માઇન્ડ માઇન્ડ લેવાઈ રહી છે બરોબર એટલે એ જીપીએસસી કરતા આનું મહત્વ વધારે છે ધ્યાન રાખજો એટલે આમાં હું પૂછે હું ન પૂછે તમે કાંઈ વિચારી જ ન હોતા પેપર બહુ હેલું હશે પણ તમને બહુ અઘરું લાગશે અને ઘણાને અઘરું હશે તો હેલું લાગશે ફેરવો એબીસીડી એક ગોલ ટેબલ ફરતે બેઠા છે આ ગોલ ટેબલ છે ફરતે એબીસીડી બે બિહારવાના છે હું એને ઓલી આપીશ જોઈ લઈએ એ રસોઈયાની સામે બેઠો છે એટલે એ અહીંયા છે ફોર એક ગમે ત્યાં લખી આપો તમે અહીંયા એ લખો તો એની એક્ઝેક્ટ સામે રસોઈયો લખવો પડે બીજું શું છે બી જમણે બેઠો છે નાય ક્યાં છે ને બી ક્યાં છે આપણને ખબર નથી ડાબી ધોબી બેઠો છે એ આપણને ખબર નથી આ કન્ફર્મ છે સી ની સામે ડી બેઠો છે અહીંયા સી લખો ને અહીંયા ડી લખો અથવા અહીંયા સી લખો ને અહીંયા ડી લખો કાંઈ ફેર પડે નહીં ઓકે આટલી વસ્તુ કન્ફર્મ થઈ ગઈ હવે જુઓ શું કહે છે નાયની જમણે બી બેઠો છે બી ક્યાં છે તો સ્વાભાવિક છે એ આવી ગયો સી આવી ગયો ડી આવી ગયો તો આ કોણ હોય બી તો બી રસોઈઓ છે સમજાઈ ગયું ઉપરથી બી બી છે રીતે એ એની સામે રસોઈઓ છે અને આ સીડી તમને નોખા આપ્યા સી અહીંયા હોય તો ડી અહીંયા સી અહીંયા હોય તો ડી અહીંયા પણ બી અહીંયા રહેશે એટલે બી રસોઈઓ છે ઓકે હવે શું છે બી ની જમણે બેઠો છે હવે જો આ નાય હોય ને આવડો આ તો જ એની જમણે બી હોય ધોબી આવે તમે અહીંયા દરજી લખવા જાઓ તો એની ડાબી બાજુ રસોઈઓ થઈ જાય બરોબર એટલે ઈ લોકોએ જે વિધાનો આપ્યા છે એ મુજબ એ દરજી અને ડી અથવા સી જે કોણ ધોબી બને છે બરોબર હવે આગળ દાખલો હું કહેવા માંગીશ જોઈએ એ અને બીનો વ્યવસાય શું છે એનો વ્યવસાય શું દેખાઈશ તમને દરજી અને બીનો ઓપ્શન સી દરજી અને રસોયો બરોબર ઓકે સો છોતેર મો પ્રશ્ન જો એના પિતાની પુત્રી બીની માતા હોય તો એ બી ને સગપણમાં શું થાય બહુ ધ્યાનથી દાખલા વાંચવા ન સમજાય તો છોડી દેવા બરાબર એવા એવા સંબંધો આની અંદર આવે કે આપણે આપણા સંબંધો ભૂલાઈ જાય અને પરીક્ષાની અંદર પરીક્ષા દેતા હોય એવું ભૂલાઈ જાય બરાબર બહુ શાંતિથી એમ લાગે કે જવાબ આવડે જ ટીક કરવો ન આવડે તો ઓપ્શન ઉપરથી ગણવા જવાનું એ ન આવડે તો મૂકી દેવો પોઈન્ટ પછી જવા દેવા નહીં ને ખાસ કરીને સમય બગાડવો નહીં એના પિતાની પુત્રી બીની માતા હોય એના પિતાની પુત્રી એટલે પહેલાં સમજો હું એ છું તો મારા પિતાની જે પુત્રી હોય એ શું થાય જો હું એક સ્ત્રી હોઉં તો એ હું પોતે હોઉં પણ હું એક પુરુષ હોઉં તો મારા પિતાની પુત્રી એ મારી બેન હોય મતલબ એના પિતાની પુત્રી બીની માતા છે તો અહીંયા કોઈક બી છે ને એની આ માતા છે એક્સ આ એક્સ કોણ છે તો કે એના પિતાની પુત્રી એટલે એની બેન થઈ અને એ કોણ છે તો કે બીની માતા છે હવે શું કહે છે એ એ બીને સગપણમાં શું થાય હવે એ નામને એ એ નામના વ્યક્તિને એક બેન છે એક્સ અને એ બેનનો એક પુત્ર છે બી તો ઈ બી એને શું થયો તો કે ભાણેજ તો ભાણેજને એ શું થાય તો કે મામા ઓપ્શન ડી ચાલો આગળ રક્ષાબંધનના દિવસે એક મોટરમાંથી બે વ્યક્તિઓ ઉતરે છે અને મોટર બહાર ઉભેલા એક માતા અને એની એક પુત્રી એટલે એક મા દીકરી ઊભા છે એ બંને પોતપોતાના ભાઈઓને રાખડી બાંધે છે હવે સ્વાભાવિક છે એક માતા ઊભી છે સાથે એની એક દીકરી ઊભી છે એ મા દીકરી બે ઊભા છે બે જણા મોટરમાંથી નીચે ઉતરે છે ને બંને પોતપોતાના ભાઈને રાખડી બાંધે છે તો એ બે જે મોટરમાંથી ઉતરે છે એ બંને વચ્ચે શું સંબંધ હશે માં જેને રાખડી બાંધે છે એ દીકરીના મામા હશે પાકું અને જે દીકરી રાખડી બાંધે છે એ માનો દીકરો હશે બરોબર છે તો ઓલો ભાઈ જે છે એ મામા છે ઓલો ભાઈ છે એ પુત્ર છે કોનો એ બેનનો એ બેનનો પુત્ર તો મામાનો હું થયો એ ભાણે છે બરાબર બહુ એટલું બધું લાંબુ તમને ન સમજે ને તમે તો જો સીધો જવાબ પિતા પુત્ર ટીક કરશો પાછા એમ નજીકમાં લાગે આપણે કાંઈ આગું જવું નથી એમ બરાબર પણ સાચો જવાબ મામા ભાણે જ આવશે કઈ રીતે ને શા માટે સમજાવી દઉં તમે તાળો મેળવો હું અને મારા મામા બંને એક ગાડીમાંથી ઉતરીએ છીએ અને સામે જઈએ તો જે મને રાખડી બાંધશે ને મારા મામાને રાખડી બાંધશે મને રાખડી બાંધશે એ મારા બેન હશે મારા મામાને રાખડી બાંધશે એ મારા મા હશે તો મારા મા અને મારા બેન એ બંને મા દીકરી થયા મતલબ માતા અને પુત્રી તો અહીંયા તમને આપેલું જ છે કે રક્ષાબંધનથી મોટરમાંથી ઉતરે છે મોટર બહાર માતા અને પુત્રી ઊભા છે બરાબર એટલે બહુ બહુ ધ્યાનથી આ બધા દાખલાને જોવા જોવાનો પ્રયત્ન કરવો ચાલો નેક્સ્ટ મુકેશની મા રીટાના પિતાની એકમાત્ર પુત્રી છે હવે રીટાના પિતાની એકમાત્ર પુત્રી એટલે રીટા પોતે જ હોય પાછી આપણે એના સગા સંબંધોમાં જોવા જઈએ હું એમ કહું કે હું મારા પિતાનો એકમાત્ર પુત્ર છું અથવા તો મારા પિતાનો એકમાત્ર પુત્ર કોણ તો એ હું પોતે જ હોઉં મારા પિતાનો એક મારા પિતાનો પુત્ર તો એ મારો ભાઈ હોઈ શકે પણ મારા પિતાનો એકમાત્ર પુત્ર તો હું પોતે જ હોઈ શકું તો રીટાના પિતાની એકમાત્ર પુત્રી તો રીટા પોતે જ અહીંયા રીટા પોતાની વાત છે મુકેશની મા આ મુકેશ લખ્યું એની મા કોણ છે તો કે રીટાના પિતાની એકમાત્ર પુત્રી તો રીટા પોતે છે રીટા સિંહ મુકેશની મા છે આગળ જુઓ રીટાના પતિ હવે રીટાનો પતિ જે કોઈ હોય તે એક છે મુકેશને શું થાય તો આ એની માતા છે માતાનો પતિ ભારતીય સંસ્કૃતિ મુજબ માતાના પતિને આપણે પિતા કહીએ છીએ તો એને શું થશે મુકેશના પિતા ઓકે નેક્સ્ટ મારી સાસુ અને તમારી સાસુ મા દીકરી થાય છે તો મારી અને તમારી વચ્ચે શું સંબંધ હોય હવે આનો જવાબ છે ને મારી ઈચ્છા એવી છે કે તમે લોકો કોમેન્ટમાં લખજો બરાબર અને સરસ મજાનો જવાબ આવશે બે વખત બે વખત સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાઈ ગયેલો છે જીપીએસસી બે હજાર ચૌદના પેપરમાં પણ પૂછાઈ ગયેલો છે અને ઓપ્શન આ ચારમાંથી જ છે બરોબર એટલે ચાલો આને આ એક તમે મને ઓપ્શનમાં જવાબ આપજો અને ઓગણએસી પહોંચો ને એ તાત્કાલિક જવાબ આપજો એટલે મને ખ્યાલ આવે કે તમને લોકોએ કેટલા રસથી રિઝનિંગ મેળવ્યું છે અને એક વસ્તુ વિચારજો રિઝનિંગનો એક ટોપિક બાકી નહીં રહે હજી એક બી પ્રશ્નો પૂરા થતા હતા ચાલો નેક્સ્ટ પી કહે છે કે તેની માતા ક્યુ નામની સ્ત્રીની માતાની એકમાત્ર પુત્રી છે હવે ક્યુની ક્યુ નામની સ્ત્રી છે એની માતાની એકમાત્ર પુત્રી એટલે ક્યુ પોતે મતલબ પી કહે છે કે તેની માતા ક્યુની એકમાત્ર માત્ર માતાની એકમાત્ર પુત્રી છે મતલબ ક્યુ પોતે છે 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 માતા આવું હું કહું છું આ ભાઈ એમ કે મારી માતા એટલે કે એની માતા ક્યુ નામની સ્ત્રીની માતાની એક માત્ર પુત્રી તો આની માતાની એકમાત્ર પુત્રી પોતે જ હોય મતલબ પીની માતા ક્યુ છે તો પી સાથેનો ક્યુ નો સંબંધ જણાવો ઓહ કેટલો અઘરો સવાલ બનાવી દો માં ચાલો નેક્સ્ટ છગન અને મગન બે સગા ભાઈઓ છે લીલી તેની બહેન છે છગન મગન આ બે સગા ભાઈઓ છે અને લીલી આ છે ને ઓલ કુર્તીના બધા નામ છે બધા લીલી તેની બહેન છે એટલે આ ત્રણેય ભાઈ બહેન છે ટૂંકમાં આ બે ભાઈઓ છે ને આ એની બેન છે લીલીનો પતિ ધોની છે મહેન્દ્રસિંહ ધોની આનો પત્ની છે પતિ છે લીલીનો ગુણાકારનો સંબંધ કરું છું કેમ કે એ લોકોને હંમેશા બનતું ન હોય બરાબર આ ત્રણેય ભાઈ બેન છે આ બેન છે આ એનો પતિ છે ખાસ સમજો ચિંતા ન કરતા બિલકુલ છગનની માં કડવી છે મતલબ છગનની માં જો કડવી હોય તો આ ત્રણેયની માં કડવી જ હોય એકની માં મીઠી ન હોય ત્રણેયની માં કડવી જ હોય કડવીનો પતિ નારણ છે ઓકે વેરી ગુડ મતલબ કડવીનો પતિ નારણ છે તો કડવી અને નારણના ત્રણ સંતાનો થયા છગન મગન ને લીલી ગોવિંદચંદ યુ કેન અનસ્ટ છગન મગન ને લીલી ત્રણે કડવી અને નારણ નામના દંપતીના ત્રણ સંતાનો છે એમાં લીલી છે એનો પતિ કોણ છે ધોની મતલબ આ બેનો જમાય જોઈ હવે આગળ વાંચો નારણ છે તો નારણ ધોનીને શું થાય તો ધોની નારણનો જમાય છે તો નારણ એનો શું થાય વેરી ગુડ શસ્ત્રો જો સવાલ એવો પૂછ્યો હોત કે છગન છે ધોનીને શું થાય તો સાળો આવે ધોની છગન નો થાય તો બનેવી આવે ધોની નારણ નો શું થાય તો જમાય આવે બરોબર એક વખત તમે આવી રીતે આખું એનું ફેમિલી ગોઠવી દઉં પછી તમને ગમે એ પૂછે પછી સંબંધમાં ભોભા પડે નહીં પછી માર્ક આવે જ આવે ચાલો નેક્સ્ટ બે વ્યક્તિ એ અને બી જઈ રહ્યા છે એ કહે છે કે બી તમે મારા પિતા છો પરંતુ હું તમારો પુત્ર નથી આ તો અધોગતિ થઈ બે વ્યક્તિ જઈ રહી છે હું મારા બાપુજીને એમ કહું કે તમે મારા પિતા છો પણ હું તમારો પુત્ર નથી તો કેવું સમજવું બરાબર ઓકે ઓપ્શન જોઈએ તો કંઈક નવું શું જ છે એનો બી સાથેનો સંબંધ હું હશે રકમ ખોટી છે મે બી ઠીક કરી શકાય એ કદાચ ખોટું બોલે છે એ તો આપણે નથી જોવું બંને વચ્ચે લોહીના સંબંધ ન હોય એવું તો કેમ હોય એ એ બી ની પુત્રી હશે જવાબ હાચવા હશે બરોબર જનક રાજા અને સીતા જો બંને જઈ રહ્યા હોય તો સીતાજી એવું બોલી શકે કે તમે મારા પિતા છો પણ હું તમારો પુત્ર નથી હું તમારી પુત્રી છું બરોબર એ રીતનું આખું વાક્યને ગોઠવવામાં આવ્યું છે નેક્સ્ટ ત્રણ સ્ત્રીઓમાં બે માતા અને બે પુત્રીઓ છે તો સૌથી મોટી સ્ત્રી અને નાની સ્ત્રીને શું થાય સૌથી મોટી સ્ત્રી નાની સ્ત્રીને શું થાય ત્રણ સ્ત્રી એમાં બે માતા ને બે પુત્રી ખ્યાલ આવીશ ત્રણ સ્ત્રી બે માતા અને બે પુત્રી એક્સ વાય ઝેડ આ ક્રમ લખ્યા છે ત્રણ સ્ત્રી છે જે ઊંચા ક્રમ છે બે એને માતા બનાવી દ્યો આ માતા આય માતા નીચા ક્રમ છે એને પુત્રી બનાવી દ્યો આ પુત્રી આઈ પુત્રી એક્સ છે એ ની માતા છે એક માતા થઈ વાય છે એ ઝેડની માતા છે બે માતા થઈ ગઈ જો આ બે માતા હોય તો ઝેડ છે ની પુત્રી છે એક પુત્રી થઈ ગઈ વાય છે એક્સની પુત્રી છે બે પુત્રી થઈ ગઈ રકમ સેટ થઈ ગઈ ત્રણ સ્ત્રીઓ છે બે માતાને બે પુત્રી છે હવે હું કહેવા માગે છે સૌથી મોટી સ્ત્રી મતલબ એક્સ સૌથી નાની સ્ત્રી મતલબ ઝેડને શું થાય સીધું છે માતાની માતા ઓપ્શન એ જોઈને તો આપણે ટીક કરવાનું મન થઈ જાય અને સાચું છે ખોટું નથી પણ આ ઓપ્શન ન હોય તો આ ઓપ્શન ન હોય તો તમે એ ટીક કરી શકો જ્યાં સુધી નાની હોય માતાની માતા નાની કહેવામાં આવે છે જો પિતાની માતા હોય તો દાદી આવે પણ ઓપ્શનમાં નાની ન હોય તો તમે દાદી પણ સાચું તમારું પાડવું પડે એણે ઓકે એની પછી ઓહો નીચે દર્શાવેલ આકૃતિમાં કેટલા ચોરસ છે ચોરસ ગણવાની સરસ મજાની ટ્રીક આપી દઉં છું એક બે ત્રણ ચાર અને પાંચ બે અને ત્રણ સૌથી મોટા મોટા આંકડા જોવાના છે પાંચ અને ત્રણ પાંચ પંદર આ ભૂલી જવાનું હવે સૌથી મોટા કોણ વધ્યા તો કે ચાર દુ આઠ આવી ભૂલી જવાના પછી હું વધ્યું એક અને ત્રણ ત્રણ એકા ત્રણ કાંઈ વધ્યું નહીં પંદર ને આઠ તેવી ને ત્રણ છવ્વી ઓપ્શનમાંથી માંથી છવ્વીસ જોઈ લેવાના આ દાખલા ની લોકો લાંબુ કરીને પૂછી શકે એક બે ત્રણ ચાર પાંચ એક બે ત્રણ ચાર પાંચ જ્યારે બે એક હરખા હોય ત્યારે સિમ્પલ મેથડ છે મોટી સંખ્યા કહી છે પાંચ પાંચના વર્ગથી શરૂ કરવાનું પાંચ નો વર્ગ પચીસ પછી પાંચ પછી ચાર ચાર નો વર્ગ સોળ ચાર પછી ત્રણ ત્રણ નો વર્ગ નવ બે નો વર્ગ ચાર એક નો વર્ગ એક પચીસ છ એકત્રીસ એકતાલીસ નવ પચાને પાંચ પંચાવન આમાં પંચાવન ચોરસ છે તમને દેખાયા નહી પણ છે પરીક્ષામાં લખવાની હતી ઓકે નેક્સ્ટ ત્રિકોણની આ જે મેથડ છે ને એ ખૂબ જ સારી સહેલી સિમ્પલ અને આમ શોર્ટકટ જેવી જ છે તમને આની અંદર આમ ચોકડી હું કરું તો કેટલા ત્રિકોણ દેખાય છે એક બે ત્રણ ને ચાર તો તમારે ડબલ હાલવાનું છે તમારે આ આઠ ગણવાના છે જો તમને પરીક્ષામાં પૂછે કે આની અંદર કેટલા ત્રિકોણ છે તો તમારે જવાબ હું લખવાનો છે આઠ લખવાનો છે ગણાવી દઉં એક બે ત્રણ ચાર તો દેખાય જ છે જો આ પાંચમો જો આ છઠ્ઠો જો આ સાતમો અને જો આઠમો ભરોસો થઈ ગયો કેટલા છે આઠ હવે બીજું કાંઈ નથી કર્યું એણે એણે શું કર્યું આની આરે બીજો એક ત્રિકોણ આવો જોડી દીધો તો આઠ ને આઠ આઠ ને આઠ સોળ આપણને ટીક કરવાનું મન થાય બરાબર પણ કરવાનું નહીં કારણ કે જ્યારે એક આકૃતિ આકૃતિ જોડે ત્યારે આઠ અને આઠ એ હોળ પાકા સોળથી હેઠળ કોઈ ટીક કરવાના થતા નથી પણ બે આકૃતિ જ્યારે ભેગી થાય ત્યારે એ બંને આકૃતિનો ઉપયોગ કરીને મોટા મોટા બે ત્રિકોણ બને છે એ બી સી પી ક્યુ આર રાકેશભાઈ દેખાય છે તમને બે ત્રિકોણ મોટા ઓકે તો આઠ ને આઠ સોળ સોળ ને બે અઢાર જવાબ સાચો છે આ તમારો આન્સર જો અહીંયા એ પાછું કંઈક કરે આવી રીતે આમ તો બીજા બે વધારવાના આઠ ને આઠ સોળ ને આઠ ચોવીસ ચોવીસ ને બે ને બે ચાર બીજા અઠ્યાવીસ બરોબર એક વખત પૂછાઈ ગયેલું આવું છે બેંકિંગમાં આમ વિચિત્ર વિચિત્ર જાતના પૂછવામાં આવે છે ઓકે આવા ત્રિકોણમાં તમને ભૂલ પડવી જોઈએ નહીં નેક્સ્ટ બસ આ ત્રિકોણ એક હારા હારા છે આ ત્રિકોણ એટલા માટે ગમે કે આમાં કંઈ મહેનત કરવાની આવતી નથી આવા ત્રિકોણ જ્યારે પરીક્ષામાં પૂછાય ત્યારે કરવાનું હું એકડા લખવાના એક બે ત્રણ ચાર પાંચ અને છ સુધી એકડા આવડી જાય પછી એનો સરવાળો કરવાનો એક ને બે ત્રણ ને ત્રણ છ ને ચાર દસ ને પાંચ પંદર ને છ પંદર ને છ એકવીસ આ તમારો જવાબ ફરતી કહું જેટલા હોય એટલા એકડા લખી દેવાના બધાનો સરળ તમારો જવાબ આમાં અઘરો દાખલો કેમ બને એસે બીચમાં એક લકીર હે ઉસને તો એકવીસ નીચે ને એકવીસ ઉપર બેતાલીસ જવાબ આવે કોકળ કોકળવિતરો હોય પરીક્ષક કોકળ કોકળવિતરો હોય તો બિલકુલ મૂંઝાવાનું નથી આ આ આ આ એક તો તો ગણવાના અને હજી કોક આડો માણા હોય આમ કરે તો બિલકુલ મૂંઝવવાનું નથી એક બે ત્રણ અને ચાર એક ને બે ત્રણ ને ત્રણ છ ને ચાર દસ તો એકવી ને ત્રણ ચોવી ને દસ ચોત્રી પણ લગભગ આવું બધું તો તમને બહુ ઓછું પૂછે આવું સીધું પૂછે તોય બહુ અઘરો દાખલો થઈ જાય બરોબર ઘણા તો એમ જ લખે એક બે ત્રણ ચાર પાંચ છ અને એક મોટો હાથ હાથ ગોતે મળ્યો નહીં સારું ચાલો બે વધારીએ નવ લખીએ ભાઈ એકવી સુધી કોઈ દી એનાથી ત્રિકોણ થાય નહીં જેમ તમારે ત્રિકોણ આવી રીતે આમ ગણવાના છે આનું એક બીજું બીજું એક ઓલું છે જો આ ત્રિકોણ ની અંદર તમને કેટલા ત્રિકોણ દેખાય છે એક ને એક બે પણ ખરેખર તમે સમજો છો આ હેલી આકૃતિ છે કે એક બે અને ત્રણ તો આ આ જ મેથડ છે એકડો લખ્યો બગડો લખ્યો બે ને એક દેટ સોલ પછી અહીંયા આમ કરવામાં આવે તો એક બે ત્રણ ને ચાર તો એક ને બે ત્રણ ને ત્રણ છ ને ચાર દસ એ ત્રિકોણ છે આ બીજો કાંઈ ફેર પડતો નથી ઓકે નેક્સ્ટ બાવન પત્તાની એક ઢગલીમાંથી આધે રીતે બે પત્તા લેવામાં આવે છે અને આ બંને પત્તા એકા હોય તેની સંભાવના શોધો થોડાક દિવસ પહેલાં જ આપણે સંભાવનાનું એક ચેપ્ટર મૂક્યું હતું અને એની અંદર પત્તાવાળા દાખલા એક બે મૂક્યા હતા આ દાખલો છે જ એક્સ્ટ્રા ઓર્ડિનરી છે બાવન પત્તામાંથી બે પત્તા લેવામાં આવે છે અને બે બે કેવા હોય તો કે એકા હોવા જોઈએ બે રીતે દાખલો ગણાય પણ તમને બહુ હેરી રીતે સમજાવું પહેલાં એક પત્તું લ્યો બાવનમાંથી એક પત્તું લેવાનો છે એની પત્તું કયું હોવું જોઈએ એકો હોવો જોઈએ તો બાવન માંથી એક આવેની સંભાવના ચાર ના છેદમાં બાવન એકા કેટલા હોય ચાર હોય કુલ પત્તા કેટલા હોય હા એ કોઈથી ભૂલાતા નથી આ બાવન જ હોય છે બરાબર છે ઓકે હવે આ ચારમાંથી એક લેવાઈ ગયો બાવન પત્તામાં અત્યારે એક નથી તો હવે પત્તા વધ્યા કેટલા કેટલા વધ્યા એકાવન પત્તા વધ્યા અને એકા કેટલા વધ્યા ત્રણ એકા વચ્ચે ખા સમજો બે પત્તા લેવાના છે અને બે બે એકા હોવા જોઈએ પહેલું પત્તું એકકો આવી ગયું તો હવે પત્તા એકાવન જ છે એટલે અહીંયા તમારે લખવાના છે નીચે એકાવન કુલ પરિણામ એકાવન અને ઉપર એકા કેટલા છે અંદર ત્રણ આ બેની વચ્ચે ગુણાકારનો સંબંધ એક પત્તું અને એક પત્તું યાદ કરો એ લેક્ચર અને હોય તો ગુણાકાર અથવા હોય તો સરવાળો તેર 52 બાવન સત્તર તેર એકાવન એક એક તેર ગુણ્યા બસો એકવીસ આ જવાબ એકાન જગ્યાએ બે રાણી પણ ખેંચાવી શકે બે બાદશાહ પણ આવી શકે કોઈ પણ વસ્તુ લે પણ આ મેથડ જેવી એક કે સહેલી મેથડ નથી આ હું છાતી ટોકીને કહું છું બરાબર તમે આમ કરી શકો કોઈ તમને ના ન પાડીએ કે બાવન સી ટુ ફોર સી ટુ તોય જવાબ એકના છેદમાં બસો એકવીસ આવે બરોબર આ હેલામાં હેલું પહેલાં બાવન પત્તા હતા એમાંથી ચાર એકા હતા પછી એકાવન પત્તે ત્રણ એકા હતા વાત પૂરી હાલ એની પછી લીપ વર્ષમાં ત્રેપન રવિવાર આવવાની સંભાવના ઓકે લીપ વર્ષની અંદર કુલ ત્રણસો ને છાસઠ દિવસ હોય ત્રણસો છાસઠ દિવસને સાત વડે ભાગાકાર કરો એટલે વધારાના દિવસ કેટલા વધે બે વધારાના દિવસ બે વધે રવિવાર આવવાની સંભાવના પૂછી છે તો કુલ વાર કેટલા સાત બેના છેદમાં સાત આ ગાય દાખલો આંકડો બોલી જાઉં છું સાદા વર્ષની અંદર રવિ ત્રેપન રવિવાર આવવાની સંભાવના પૂછે તો એકના છેદમાં સાત લીપ વર્ષમાં પૂછે તો બેના છેદમાં સાત રવિવારની જગ્યાએ કોઈ પણ વાર હોય એમાં ડઝન્ટ મેટર અહીંયા ત્રેપનની જગ્યાએ જો કોઈ દિવસ ચોપન વાર પૂછે તો ઝીરો સંભાવના આવશે કેમકે આટલા બધા દિવસો હોતા નથી કોઈ પણ વારની અંદર તમને બાવન રવિવાર આવવાની સંભાવના પૂછે તો પૂરેપૂરી સંભાવના છે કેમકે બધા વાર બાવન વખત તો આવવાના જ બાવન સોમવાર બાવન મંગળવાર બાવન બુધવાર ત્રેપનમી વખત આવવા માટે જ આ બધી રામાયણ થાય જો વધારાનો એક દિવસ હોય તો એકના છેદમાં સાત ને બે દિવસ હોય તો બે ના છેદમાં સાત ઓકે સિમ્પલ દાખલો છે નવેમ્બર મહિનાના દિવસો કેટલા ત્રીસ ત્રીસ ભાગ્યા હાથ કરો સાત ચોક ઓઠી આવી વધારાના કેટલા વધ્યા બે બે ના છેદમાં હાથ દાખલો પૂરો આની જગ્યાએ તમને એમ કીધું હોત કે ફેબ્રુઆરી મહિનામાં પાંચ રવિવાર આવવાની સંભાવના સંભાવના ઝીરો આવે પણ આગળ એવું તમને કહી દે કે એક લીપ વર્ષમાં ફેબ્રુઆરી મહિનામાં પાંચ રવિવાર આવવાની સંભાવના તો લીપ વર્ષમાં ફેબ્રુઆરીમાં વધારાનો એક દિવસ હોય તો એકના છેદમાં સાત તમારો જાન્યુઆરી મહિનાની અંદર પાંચ રવિવાર આવવાની સંભાવના પૂછે તો જાન્યુઆરી મહિનામાં વધારાના ત્રણ દિવસ હોય છે તો ત્રણના છેદમાં સાત ખ્યાલ આવે છે બધું રાકેશ સર ઓકે નેક્સ્ટ એક પેટીમાં એક થી સો નંબર સુધીની ટિકિટો છે બેટીમાં એકથી આ જવાહર નવોદીનો દાખલો છે ગયા વર્ષે હતો ત્રણ અને પાંચના ના ગુણકમાં આવે એવી એવી સંખ્યાઓ કેટલી તો કે ત્રણ પંચા પંદર પંદર આવે પંદર દુ ત્રીસ આવે પંદર તેરી પિસ્તાલીસ આવે પંદર ચોખું સાહીઠ આવે મતલબ પંદરનો નો ઘડિયો આખો આવે તો સો સુધીમાં સો સંખ્યામાં કુલ આંકડા તો હોય તો લખી જ નાખ્યા છેદમાં આપણે છેદમાં સો લખવાના છે ઉપર કેટલા લખવાના છે તો કે ત્રણ પાંચના બે ના ઘડિયામાં આવતા હોય એવી કેટલી ટિકિટ તો કે પંદર નંબર વાળી ટિકિટ ત્રીસ નંબર વાળી ટિકિટ પંદર નો ઘડિયો આખો પંદર છક નેવું પંદર સત્તા એકસો પાંચ પણ એકસો પાંચ નંબરની ટિકિટ આપણી પાસે છે નહીં તો મતલબ છ ભાગાલ છે બે તેરી છ પચાસ દુસો સો ત્રણ ના છેદમાં પચાસ આ આપણો જવાબ નેક્સ્ટ પચાસ ગુણના પેપરમાં પચાસ માર્ક આવવાની સંભાવના એકના છેદમાં એકાવન સંભાવનાના લેક્ચરની અંદર બહુ વ્યવસ્થિત રીતે સમજાવી દેલું છે શા માટે એકાવન આવે કોઈ પણ પરીક્ષાનો તમને પૂછે એક વધારે સંભાવના લખવાની ઝીરો માટેની જો સો માંથી સો ગુણ પૂછ્યા હોય તો એકના છેદમાં એકસો એક ચાલો નેક્સ્ટ ખાલી જગ્યા માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો એક અહીંયા આકૃતિ છે એની પછી આ છે ત્રીજી છે તો ચોથી કઈ આવે હું કઈ રીતનું લોજિક સમજાવું આ જવાહર નવદીના દાખલા છો બધા અહીંયા એક ત્રિકોણ છે એની અંદર ચોરસ છે તો તરત અહીંયા એનો બદલો લેવાઈ ગયો કે ચોરસની અંદર ત્રિકોણ અહીંયા એક વર્તુળની અંદર ત્રિકોણ છે તો બદલો લેવા માટે ત્રિકોણની અંદર વર્તુળ આવવું પડે તો ત્રિકોણની અંદર વર્તુળ હોય એવું છે કાંઈ જો તમને દેખાય ત્રિકોણની અંદર વર્તુળ તો ઓપ્શનમાં લખજો કે સાહેબ બાણુંની અંદર ઓપ્શન એ બી સી ડી બરાબર નેક્સ્ટ ઘન ચોરસ પાસામાં સામ સામેની બાજુ પર ટપકાનો સરવાળો હંમેશા સાત હોય પાસાના બે પ્રકાર હોય સ્ટાન્ડર્ડ પાસો અને બીજો પાસો બરોબર સ્ટાન્ડર્ડ પાસાની અંદર એવું હોય કે સામ સામેનો સરવાળો હંમેશા સાત થતો હોય છે બરોબર પાસો ન હોય તો સાત થતો હોતો નથી હું ઓકે નો પ્રોબ્લેમ પાંચ મિનિટ હવે પૂરું જ થાય છે હવે આની અંદર એવું કે સામ સામે બાજુ પર ટપકાનો હંમેશા સાત હોય તો નીચેના પૈકી કઈ આકૃતિ સાચી છે હવે જુઓ અહીંયા છ અને સાત છે અહીંયા પાંચ ને પાંચ ને હામે કોઈ તમને બે દેખાતા નથી પણ અહીંયા ચાર ને ત્રણ સાત દેખાય છે ચાર ને ત્રણ સાત દેખાય એટલે હામ હામેની બાજુ કોઈ હરકી હશે નહીં અહીંયા પાંચ ને બે દેખાય છે હરકી હશે નહીં અહીંયા છ અને એક દેખાય છે હરકી હશે નહીં તો અહીંયા એક જ આ એક જ સ્ટાન્ડર્ડ પાસો એવો છે કે પાંચની પહેલી બાજુ બે આવતા હશે ત્રણની ની આ બાજુ ચાર આવતા હશે છ ની આ બાજુ એક આવતા હશે ઓકે નેક્સ્ટ નીચેની આકૃતિમાં કુલ કેટલા ચોરસ છે હમણાં આપણે વાત થઈ રીતે એક બે ત્રણ ચાર એક બે ત્રણ ચાર ચોકે ચોકે સોળ વત્તા ત્રણ તેરી નવ વત્તા બે ચાર વત્તા એક 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 નેક્સ્ટ સુરેશ તેના વર્ગમાં ઊંચો વિદ્યાર્થી છે સુરેશ ઊંચો વિદ્યાર્થી છે પરંતુ તે રાકેશ કરતા નીચો છે મતલબ રાકેશ કરતા નીચો છે પણ રમેશ કરતા ઊંચો છે તો રમેશ એની નીચે છે હવે હું કહે છે રમેશ પ્રકાશ કરતા નીચો છે રમેશ પ્રકાશ કરતા હવે પ્રકાશ કોણ છે એ ખબર નથી પણ પ્રકાશ કરતા રમેશ નીચો છે એ ખબર છે બરોબર હવે આગળ તો આખા વર્ગમાં સૌથી નીચો વિદ્યાર્થી કોણ હવે આ રમેશ જે આવી કરતા નીચો છે પ્રકાશ થી નીચો છે તો સૌથી નીચો કોણ થઈ ગયો રમેશ જો તમને એવું પૂછવું હોત કે સૌથી ઊંચો કોણ છે તો નક્કી કરી શકાય નહીં કા રાકેશ કા પ્રકાશ ઓકે નેક્સ્ટ અમરની માને ત્રણ દીકરા છે પ્રથમ અકબર બીજો એન્થોની તો ત્રીજો કોણ હવે આ મને ખબર નથી તમે કોમેન્ટ કરજો નેક્સ્ટ અંગ્રેજીમાં મૂળાક્ષરોમાં કેટલા મૂળાક્ષરોને કાચમાં જોતા તેનું પ્રતિબિંબ બદલાતું નથી મિત્રો અગિયાર મૂળાક્ષરો એવા છે કે જેનું કાચમાં જોતા પ્રતિબિંબ બદલાતું નથી બરાબર છે ત્યારબાદ નવ મૂળાક્ષરો એવા છે કે જેનું જળ પ્રતિબિંબ વોટર ઇમેજ એમાં એનું પ્રતિબિંબ બદલાતું નથી અને કુલ ચારેક ચારની પણ પાંચેક જેટલા મૂળાક્ષરો એવા છે કે જેના કાચ અને જળ બંનેના પ્રતિબિંબ સરખા રહેતા હોય છે બરોબર એ આપણે ભૂતકાળનો વિડીયો છે એની અંદર બધા આખા આંકડા બહુ વ્યવસ્થિત સમજાવીને મૂક્યા છે નેક્સ્ટ સમય મળશે તો આ મૂકીશ પણ આ ત્રણ સવાલો તમારે ગોખી નાખવાના છે એક કાચના પ્રતિબિંબમાં કેટલા મૂળાક્ષરો બદલાતા નથી જળના પ્રતિબિંબમાં કેટલા બદલાતા નથી અને બંનેમાં કેટલા બદલાતા નથી ઓકે નેક્સ્ટ ઓગણીસ ને રોમન અંકમાં કેમ લખાય ઓગણીસ ને રોમન અંકની અંદર આ રીતે લખવામાં આવે છે દસ અને નવ જો આ દસનું પ્રતિબિંબ કરે છે અને આ નવનું પ્રતિબિંબ કરે છે દસ ને નવ ઓગણીસ ચાલો એની પછી જનક જગદીશ અને ભારતની ઉંમરનો ગુણોત્તર બે જેમ ત્રણ જેમ પાંચ છે ઉંમરનો સરળો ત્રીસ વર્ષ હોય તો ભારતની ઉંમર શોધો હવે ભારતનો ગુણોત્તર શું છે પાંચ ઓપ્શનમાં પાંચના ઘડિયામાં આવતા હોય ને એ ગોતવાના છે પંદર એક જ આવે બરાબર પણ આપણે દાખલો ગણવો હોય તો બે એક્સ વત્તા ત્રણ એક્સ વત્તા પાંચ એક્સ બરાબર ત્રીસ તો દસ એક્સ બરાબર ત્રીસ તો એક્સ બરાબર ત્રણ તો અહીંયા પાંચ એક્સની જગ્યાએ પાંચ ગુણ્યા ત્રણ પંદર જવાબ આવશે બરાબર ચાલો નેક્સ્ટ ત્રણસોના વીસ ટકામાં કેટલા ઉમેરો તો ચારસોના વીસ ટકા બનશે ત્રણસો ના વીસ ટકા એટલે હાઇટ થાય અને ચારસોના વીસ ટકા એટલે એસી થાય તો કે હાઇટમાં કેટલા ઉમેરો તો એસી થાય જવાબ આવશે વીસ ઓકે અહીંયા આપણે આ સો દાખલા અત્યારે પૂરા કરીએ છીએ પાછળથી થોડુંક ઝડપી આવેલું પણ થોડુંક કામ છે બીજું ખાસ અગત્યનું તમામે તમામ દાખલા એકાદ બે વખત જોઈ લેજો રીઝનિંગના તમામ ટૉપિકો લગભગ લઈ લેવાનો પ્રયત્ન કર્યો છે તમામ ટૉપિકની તમામ મેથડો પણ લઈ લેવાનો પ્રયત્ન કર્યો છે ઓકે મળીએ નવા વિડીયોની અંદર બેસ્ટ ઓફ લક તમને ખાસ તમને લોકોને બિન સચિવાલય સત્તર નવેમ્બર માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ જય હિન્દ જય ભારત